સરસ મજાના
પિકનિક ના અંદર બોલ શ્રી ઉમિયા માત કી જય. વાહ, હવે થોડા થોડા આમ છૂટા થઈ જઈએ ને આપણે તો એક 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 જણ. હા, ને કયો એવો જીવનનો પ્રસંગ હશે આપણા જીવનનો કે જે હંમેશા યાદગાર બન્યો હશે? કદાચ એ કડવો પણ હોઈ શકે, મીઠો પણ હોઈ શકે, ને ખાટો પણ હોઈ શકે. અહીંયાથી શરૂઆત કરીએ. એક તો ઓળખાણ, ફરી એકવાર કહી દઈએ, ઓળખાણ ને પોતાનું એક વતન બી બોલીએ કે આપણને કચ્છમાં ગામ બી ખ્યાલ પડે. અને કચ્છમાં ગામ, હું એમ કહું કે અહીંયાથી મેં જ કેટલા એવા ગામ હશે ને જોયા નહીં હોય, તો હું એવી આશા રાખું તમારા બધા પાસે કે મારી પોતાને, હું તો મારું જ કહું, આ બધા છે ને એ બધા પોતપોતાનું કહેશે, હું મારું કહું, મને બધા જ ગામ જોવાની આશા છે. તો આપણે બધા ક્યારેક તમારા બધાના ગામે ને તમે બધા મારા ગામે આવો એવી કંઈક આપણે જોગવાઈ કરીએ. હું મનસુખ શિવદાસ વાસાણી, ગામ કચ્છમાં રત્નાપર મઉ, હાલે બોરીવલી, અને શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈમાં અત્યારે કારોબારી સભ્ય તરીકે હું કામ કરું છું. અને મારો શોખ પહેલેથી રહ્યો છે સંગીતનો. મ્યુઝિક મારું એક પેશન હતું. મને, હું પોતે એઝ અ પ્રોફેશન હું ડૉક્ટર છું પણ પ્રેક્ટિસ કરતો નથી, કન્સ્ટ્રક્શનમાં મારો વ્યવસાય છે. પણ આ એક મારી હોબી હતી મ્યુઝિક, જેણે મને ઘણા બધા સ્થાનો અપાવ્યા છે. મ્યુઝિકે મને ઘણું બધું સ્થાન અપાવ્યું છે. અને મ્યુઝિકની ઘટનાઓ તો મેં તમને આ મેં કીધી કે મારો યાદગાર પ્રસંગ. પણ પપ્પાએ મને એકવાર એ પણ કીધું હતું કે આ બધું કામ આપણું ન હોય, આ બધું લંગાઓનું કામ હોય. પણ છતાં બી લંગાઓના કામ કરતા કરતા થોડુંક રિસ્પેક્ટ મળી, એટલે આવા ઘણા બધી એવી ઘટનાઓ છે. એટલે મારા પ્રસંગ, મારો ટર્નિંગ પોઈન્ટ આ જ વસ્તુનો છે કે ઘણી વાર વિચાર કરું કે મારા પપ્પાએ મને આમ કીધું હતું, પણ આ કીધું એટલે કાંઈક થયું. અગર જો કાંઈક ન કીધું હોત તો કાંઈ ન થયું હોત. એટલે હું બધાને કહું છું કે બધાને જાણવાની એટલી જ અભિલાષા છે કે બધાના શોખો, બધાના ગામો, બધાના કાર્યકર્તાની સૂચિઓ, બધાનું રહેઠાણ અને બધાનો ખાસ કરીને પ્રસંગ. આપણે થોડા થોડા ખુલતા જશું, ખુલવાને થોડો થોડો ટાઈમ લાગશે, આપણે એકબીજાથી ખુલતા જશું. પ્રસંગ કોને કહેવાય? હું પછી એક બીજાને માઇક આપું તે પહેલાં હું કહું, પ્રસંગ કોને કહેવાય? એક યાદગાર પ્રસંગ હોય ને, હું એમ નથી કહેવા માંગતો કે લાઈફનો એ ટર્નિંગ પોઈન્ટ હોવો જરૂરી છે, પણ એક યાદગાર પ્રસંગ જે જીવનભર યાદ રહેતો હોય, એ કદાચ હું કહું ને યાદગાર પ્રસંગની અંદર આના પછીના આપણે પ્રસંગોમાં એવા બી કંઈક પ્રસંગ લેશું જે આપણે કાંઈક અનબન પેદા કરી હોય, એ બી જરૂરી છે. કારણ કે મિત્રથી વધારે આ દુનિયામાં એક મિત્રથી વધારે કોઈ વ્યક્તિ નથી. હું બધાને પૂછું, કદાચ ક્યાંક તમને, ક્યાંક તમે અટકાયા હો મમ્મીને, પપ્પાને, ઘરવાળીને, દીકરાને, દીકરીને, આ બધાને નથી કહી શકતા, પણ મિત્રને કહી શકો છો. એટલે મિત્ર ખરેખર એક તમારો સારથી છે. અને આજે આપણે જો મિત્ર બનવા ઈચ્છતા હોઈએ તો એવું કાંઈક પ્રસંગ કરીએ અને એ ઇન્સ્પિરેશન કાંઈક મળે. અને એ જરૂરી નથી કે એ કદાચ એનાથી આપણે હર્ટ બી થયા હોઈએ તો એ પ્રસંગ પણ યાદ કરીએ કે આજે આપણે કયા લેવલ પર બેઠા છીએ. હું આપ બધાને કહી દઉં કે આપણે આજે કયા લેવલ પર બેઠા છીએ. મુંબઈની વસ્તી 22,300, એને ભાઈ 24,000 ની આજુબાજુ, બરાબર છે? 24,000 ની અંદર આપણે આ 60 જણા મુંબઈનું નેતૃત્વ કરીએ છીએ. તો એ આપણાથી વધારે પ્રાઉડ કોને હોવું જોઈએ? 60 જણા મુંબઈનું નેતૃત્વ કરીએ છીએ 24,000 ની વસ્તીમાં, જેની અંદર કમસે કમ 11,000 આપણા યુવાનો હશે 15 થી 45 વર્ષના. આ યુવાનોનું, 15,000 યુવાનોનું પણ આપણે આ 60 જણા જો નેતૃત્વ કરતા હોય ને તો આપણી તાકાત તો બમણી હોવી જોઈએ. અને તાકાત ક્યારે હોય? એકમેકના સથવારે. આજના આપણું આ કાર્યક્રમનું શીર્ષક જ છે, આજે આપણા આ જે પિકનિકનું છે એનું નામ આપ સૌને ખ્યાલ છે, પ્રેરણા 2018. આ પ્રેરણાને હવે આપણે કન્ટિન્યુઅસ રાખશું. મુંબઈ યુવક મંડળ પ્રયાસ કરશે કે આપણે આ કન્ટિન્યુઅસ રાખીએ કે જેથી આજનો આ કાર્યક્રમ છે આપણા મન કી બાત, હજી કાલે પણ આપણે એવા કાર્યક્રમ કરશું ને આપણને બધાને યાદગાર રહેશે કે આ પ્રેરણા 2019 યાદ રહેશે. અને એના આસમાં આપણે ઓલું કરશું કે હવે ક્યારે બીજી વાર આ પ્રેરણા 2018 ને પ્રેરણા 2018 સહયોગીઓનો સથવારો. કારણ કે મુંબઈ યુવક મંડળ કોને સથવારે બન્યું છે? કદાચ કાલ ઉઠીને આપણા 21 યુવક મંડળ છે, 19 યુવક મંડળમાંથી બદલાપુર કહેશે કે અમે અમારા કેન્ડિડેટ પાછા ખેંચી લઈએ છીએ. ઘાટકોપર કહેશે
અમારા કેન્ડિડેટ અમે પાછા ખેંચી લઈએ છે. બોરીવલી કહેશે અમે અમારા કેન્ડિડેટ પાછા ખેંચી લઈએ. બધા એમ કહેશે પાછા ખેંચી લઈએ. મુંબઈ યુવક મંડળમાં વધશે કોણ? કોઈ જ નહીં. મુંબઈ યુવક મંડળ આ સહયોગી મંડળનું જ મંડળ છે. ઘણી વાર આપણે છે ને બહારથી આપણે બોલતા હોઈએ કે આ સમાજમાં આ મંડળમાં આ વસ્તુઓ નથી થતી. તમારો સંપૂર્ણ અધિકાર છે કે એ વ્યક્તિઓને પૂછવાનો કે જે લોકો ડાયસ પર બેઠા છે એને કે આ વસ્તુ કેમ નથી થતી. પણ તમને માઇક પર બોલવાનો બી એટલો જ અધિકાર છે. તો આજે ફરી આપણે બધાના ઇન્ટ્રોડક્શન સાથે શરૂઆત કરી છે આપી દઈએ. જે પ્રમાણે સાહેબે કીધું, ભરત હરિલાલ પારસિયા, હાલમાં રહેવાનું વસઈ, કચ્છમાં મૂળ વતન, બાજુમાં સરસ મજાનું રાજપર, દરસડી, ગઢસીસા, ધુઆંધાર ગામ બધા એની વચોવચ ભેરૈયા, અને વસઈમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું. હવે હોબીના ડાયરેક્શનમાં આપણે જઈએ તો હોબીમાં એક તો ડાન્સની હોબી છે, મ્યુઝિક વાગતું હોય તો બસ આમ મગજ બધું મૂકીને ડાન્સમાં હાલ્યું જાય, એ સૌથી પહેલી હોબી. બીજી લીડરશીપ કરવાની હોબી છે, મતલબ કોઈ પ્રોગ્રામ એરેન્જ કરતા અહીંયા તો આપણને આપણે જે કહીએ ને કે જવાબદારી મળે તો સંભાળવાનું મન થાય સામેથી, એમ એ આપણી એક હોબી છે. મારું નામ ભરત વેલજી છાભૈયા, હાલે કલ્યાણ, કચ્છમાં લક્ષ્મી પર નેત્રા, લોકલ યુવક મંડળનો પ્રમુખ અને મુંબઈ યુવક મંડળમાં કારોબારી સભ્ય અને રિજિયનમાં સીસીએમ મેમ્બર. અને પેલું સમજો કે શોખ તો બિઝનેસનો શોખ એ વધારે, અને બીજો બધા શોખ જ છે ભાઈ, જે જ્યાં ત્યાં તમે સર્કલ હોય ત્યાં ભેગા જ, ક્યાંય ના નહીં કંઈ. બીજું કહેવાનું એ કે બિઝનેસનો શોખ હતો, પણ પહેલેથી આપણે એમ કે ભણીને ઉઠ્યા, ભણવામાં એટલા હોશિયાર નહોતા, ખાલી ગણિતમાં હોશિયાર હતા. તો ખબર હવે ભણ્યા ઓછું અહીં તો ધંધે મિલે લાગવું બાપુજીને નીચે, અને બાપુજી તો બીક વધારે લાગતી એટલે વળતા બોળા. એટલે એમ કે જો લાકડા મિલમાં કામ કરશું ને બાપુજીને નીચે કરશું એટલે બાપુજી ગાળું દેશે કે એ નહીં હાલે. અને બાપુજીને રૂપિયા કેમ માગવા, વાપરવા પૈસા તો ખપશે હવે, તો માગવા કેમ, દેશે નહીં, માગશું તો ખબર હતી. તો કીધું આ નહીં હાલે, એક દુકાન કરી દો અલગ, આમ પોતે હાચવું છું. તો દુકાન કરી દીધી, એને ખબર હોય લાકડા નહીં ખણે, દુકાન કરી દીધી. દુકાન કરી દીધી ને થોડાક દી વ્યવહાર બાપુજી જ કરે, એના કાંઈ લઈને રોજ ધંધો થાય પાછા દેવા. કીધું આ મજા ના આવે, હવે જો વેપારી દેવા વેપારી લેવા આવે પૈસા તઈ બાપુજી કે માગવા પડે કે આ લેવા આવ્યો, રૂપિયા લેવા આવ્યો. તો કે આ પહેલું કેવું ખપે ને, હવે હમણાં ક્યાંથી. તો કીધું આ નહીં હાલે, કેટલા રૂપિયા નાખ્યા માલમાં દુકાનમાં, એ કે 15 લાખ રૂપિયા નાખ્યા. તો કીધું 15 લાખ રૂપિયાનું વ્યાજ અમે ભરશું, વ્યવહાર અમે પોતે કરશું. તો એ કહે છે એ નહીં હાલે. ભાઈ વળી કહે, મોટા ભાઈ કે ના તું ભૂલી જઈશ, એ વ્યવહાર નહીં હાલે, સંધિ વ્યાજ ડબલ લઈ જશે તારા કંથે. મેં કીધું પહેલું તમારે કંઈ સંધિ આવે ચિઠ્ઠી લખી દેજો અને મારા કંઈ મૂકજો, વ્યાજ લઈ જશે. પછી આવ્યો એ એક બે વાર, પછી ડાયરેક્ટ કરી નાખ્યું. પછી વ્યાજ લેવા આવતો રૂપિયા ન હોય, સંધિને કહું કે હમણાં તારા કંઈ કેટલા બે દી ઉધાર દે, વ્યાજ લઈએ છે ને આ પૈસા લઈએ છે. તો એ તો એને તો દોસ્તાર બનાવી લીધો. કીધું ભિવંડી ભાવ ભજા કરી અડે, હાલ એકવાર ખાઈ એને ભિવંડી તેડી ગયો. તો આજ તો એ મોહનનો પાર્ટનર બહુ મોટો માણસ થઈ ગયો. તો એ ઠીક છે, એ બિઝનેસમાં આપણે આપણા હિસાબે કરી લીધું કે પૈસા પાછા દેવા અમે દઈ દઈશું દલાલને. એ બાપુજીએ ટોટલ તેથી વ્યવહાર અલગ કરી નાખ્યો. એક દિવસ એવો આવ્યો કે મિલવાળા ધંધો ઓછો કરવા માંડી ગયા, એ કે આપણા ધંધામાં કાંઈ નથી, મિલોમાં લાકડામાં પ્લાયવુડ દુકાનવાળા બરોબર હે. તો એ દુકાનમાં આજે પ્લાયવુડનો ધંધો હમણાં બંધ કરી નાખ્યો, મેં નવું ચાલુ કર્યું, સિમેન્ટ સ્ટીલ અને લાકડું ચાલુ ઇમ્પોર્ટનું. અને હવે નવો પાઇપલાઇનમાં બે ધંધા છે, કાજુનો અને કલરનો પેન્ટ, અને અને થોડું ઘણું બિલ્ડરનું કામ. પ્રમુખ સાહેબ, એટલે આજે પ્રમુખ નથી કહેવાનો, રાજુ છે, રાજેશ વેલાણી. હવે ઈ કહેશે, રાજેશ પ્રભુલાલ વેલાણી, કચ્છમાં ગામ મદનપુરા કોડાય અને હમણાં ઘાટકોપર. હોબીમાં કહીએ ને તો જ્યારે નાના હતા ને ત્યારે ઘણા શોખ, પણ રમત પ્રત્યે ક્યાંક આગળ વધવું છે. અને અમે સ્કૂલમાં ભણતા ત્યારથી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આગળ હતા, રમતમાં શોખ હતો. અને પછી એવું એક વિચાર હતો કે પ્રસંગે છે ને હોબી બંને સાથે આવે છે, કે નેવીમાં જવું છે એમ. આપણે ત્રણ હોય, એરફોર્સ, આર્મી અને નેવી. તો એવું વિચાર્યું હતું કે નેવીમાં જવું છે, એવું થોડુંક ડીપમાં વિચાર્યું હતું. દસમી પછી એ બધું આગળ વધ્યા અને ભોસલે મિલિટરી કોલેજ છે નાસિકમાં, એમાં એડમિશન લીધું.
પછી ગયા એ ભેગા તો એમ થોડુંક લાગ્યું કે આ તો એકદમ ઓખું એમ, પણ નક્કી કર્યું હતું કે શોખ હતો કે હવે જવું, અને ઘરે કહીને આવ્યા પછી એક વખત કીધા પછી પાછા પડાય નહીં એમ. કણબી ન કહેવાય અને સ્વભાવમાં નથી. તો જે એની પ્રોસીજર હોય બધી ચાલુ કરી, ફોર્મ ભરવાથી લઈને આ તે, એમાં પહેલાં બધી કાંઈ ડિટેલ એ લોકોએ આપી નહીં. ફોર્મ ભરાવી લીધા, બધું કહી દીધું, પછી કે હવે તમારે છે ને સવારના લગભગ 250 જણાની આજુબાજુ નવા એડમિશન હતા, અને કે પહેલી સ્ટાર્ટ આપણે કરીએ પ્રોસીજરમાં તો એક રનિંગ રાખી લગભગ 7-8 કિલોમીટર જવાનું અને 7-8 કિલોમીટર આવવાનું, ના ટોટલ રિટર્ન 7 કિલોમીટર હતું, સોરી રિટર્ન 7 કિલોમીટર હતું, એવી એક રનિંગ રાખી કે અહીંયાથી 250 જણા દોડશે અને એમાંથી છે ને લગભગ પહેલાં 50 આવશે ને એને આનામાં જવા મળશે. એટલે હવે આ તો પ્રોસીજર કે નેવીમાં જવું હોય તો સલાહ તરાવવા ખપે, પાણીમાં નાખવા ખપે ને આ દોડાવે રહે એમ, પણ કીધું કે ચલો જઈએ. એમાં ગયા રનિંગમાં, ગમે તેમ કે હવે 50માં તો આવું જ છે જવું હતું, એટલે તો એમ તેમ આપણે દોડતા હઈએ નહીં, આપણે પ્રેક્ટિસ ન હોય, પણ આવ્યા 11માં આવ્યો. પછી ડિટેલમાં જે ફોર્મ ભરેલું હતું ને 50 જણાને બોલાવ્યા, અને પછી એમ કીધું મેં 8th માં હતો ને ત્યારે એક નાનું ઓપરેશન કરાવ્યું હતું પગનું, બોલ જે હોય ને એ ફરી ગયો હતો તો સીધો કરીને સ્ક્રૂ માર્યું હતું, તો નંબર લીધો કે 50માં આવી ગયા પણ હવે તમે છે ને રિજેક્ટ છો, અને સેકન્ડ આવી એક હાઈટ. પછી હાઈટ માટે કરીને કીધું કે તમે ચાલો કદાચ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો, પણ લગભગ અમારા તરફથી ના છે અને આ એક તમારું માઇનસ પોઈન્ટ છે કે તમને આગળ જવા નહીં મળે, પણ તમે આ કોલેજમાં રહો, ભણો અને તમારું જે ગ્રેજ્યુએશન છે એ પૂરું કરો. એટલે પછી થોડાક ચક્કર આવે ને કે આમ કે હવે સાલા અહીંયા રહેવાનું અને આ બધી વસ્તુમાં આપણે જ્યાં જવું છે ત્યાં તો જવા નહીં મળે. એટલે હોબી ત્યારે દબાઈ ગઈ, ત્યાંથી નીકળી અને પાછા મુંબઈ આવી ગયો, અને મુંબઈમાં સાયન્સમાં એડમિશન લઈ લીધું. પર્સન્ટેજ સારા હતા, ભણવામાં સારા હતા એટલે મળી ગયું અને સાયન્સનું એજ્યુકેશન શરૂ કરી. અને હવે જે બીજો પ્રસંગ કીધો કે તમારો કોઈ પ્રસંગ કયો, તો આવો એક પ્રસંગ બી ભણતરને લીધે જ બન્યો હતો જીવનમાં. હવે એને પોઝિટિવ લેવાય કે નેગેટિવ કે જે હોય, આપણે જ્યારે ભણતા ત્યારે, હવે તો ઘણી બધી ફેકલ્ટી છે પણ ત્યારે લગભગ 10મું ધોરણ એમ કહેવાતું કે આપણું આ લાઈફની શરૂઆત, એટલે 10મા ધોરણથી નક્કી થશે કે તમે આગળ જીવનમાં શું કરશો એમ. તો હોબી હતી, શું કરવાનું હતું, હોબી અને શોખ કહેવાય, અને લાઈફનું જે છેલ્લો ગોલ હોય એ સાથે જ લઈને ચાલ્યા હતા, પણ એમાંથી પાછા આવવું પડ્યું. તો પછી સાયન્સમાં એડમિશન લીધું અને કીધું કે હવે આર્કિટેક્ટ બનશું, આપણી લાઈન છે તો પીસીએમમાં પર્સન્ટેજ લઈ અને પછી એની એન્ટ્રન્સ એક્ઝામ આપીને આર્કિટેક્ટ ફિલ્ડમાં જશું એમ. આપણી લાઈન છે પણ થોડું અલગ, બાપ ધંધાનો બિલ્ડર, કાકા અને દાદાનો જે બિઝનેસ છે બિલ્ડરનો, એના કરતાં આર્કિટેક્ટ એ જ લાઈનમાં જઈએ. પણ એમાં એવું બન્યું કે ભણવામાં હોશિયાર હોવા છતાં જે કાંઈ પણ રીઝન હોય ત્યારે માર્ક ખાલી ખપતા હતા ફી પીસીએમ ત્રણેયમાં 50નું એવરેજ હોવી જોઈએ, અને આરામથી માર્ક તો લગભગ 70-80% તો આરામથી આવે, એવરેજ માર્ક કહું છું હું. આ પીસીએમમાં તો 80-85 આવવા જોઈએ, પણ ખબર નહીં જે હશે એ. એ ત્રણેયમાં મને 35-35-35 માર્ક આવ્યા, અને ગુજરાતી જેવા સબ્જેક્ટમાં 74 એવા સબ્જેક્ટ, એટલે મને ખબર ન પડી એકચ્યુઅલીમાં જે કાંઈ પણ મિસ્ટેક થઈ હોય આ મારા હિસાબે સાચું ગણિત નહોતું એમ. પછી રીકન્સિલેશન માટે કરીને બી આપી, પણ હવે કરવું શું એનું રિઝલ્ટ આવે 6-8 મહિના રહીને. હવે પાછો આ એક આર્કિટેક્ચરમાં જવું હતું એટલે સાયન્સ મસ્ટ હતું, પણ હવે કરવું શું, પાછી એક વસ્તુ ઊભી થઈ નવી. પાછું થોડુંક 2-3 દિવસ જેમ આપણું મગજ ફરતું હોય ને એમ કે શું કરવું, જેમ કે જે નક્કી કર્યું હતું એ પહોંચવાનું હતું ને 100% આપણામાં ક્ષમતા હતી કે આપણે પહોંચશું, પણ એ ગોલમાંથી હવે આખું આખું પાછું આવવું પડે ને કાં તો વરસ ઊભું રહેવું પડે. તો વળી પાછું વિચાર્યું કે જવા દો આ નહીં, તો હવે બીજો આપણે એના પછીનો શું છે, તો કે મને એકાઉન્ટ રાખવામાં કે ઓફિસ સંભાળવામાં ઘણો રસ એડમિનિસ્ટ્રેશનમાં. તો પછી મેં 12th પછી કોમર્સમાં એડમિશન લીધું. 15-20 દિવસ માટે કંઈ એકાઉન્ટ્સ માટે કરીને બોલાવતા હતા કે તમે આવી જાઓ, પણ એ જે બધું હતું એ લગભગ 2-3 દિવસમાં સમજી, શોખ જે હતો સાઈડ પર રહ્યો, જે બનવું હતું એ કદાચ સાઈડ પર રહી ગયું, પ્રેક્ટિકલી જ્યાં જવું પડ્યું, અને એકાઉન્ટ્સ જે મનપસંદ વિષય હતો એમાં ટીવાય મેં ગ્રેજ્યુએશન પૂરું નથી કર્યું, કેમ કે આજે 11મી 12મી ભણ્યાનો તો ઇકોનોમિક્સ જેવા સબ્જેક્ટ હોય જે પહેલેથી ભણ્યા હોય એને આવડતા હોય. FY ક્લિયર કર્યું, SYમાં ઇકોનોમિક્સ રહી ગયું, TYમાં જે પસંદગીની વસ્તુ હતી ને કે મારે શું ફિલ્ડમાં આગળ વધવું છે, તો એકાઉન્ટ્સમાં રસ હતો. તો એકાઉન્ટ્સમાં જે લોકો 11th 12th થી બી કરતા હતા ને એ લોકોને હું શીખાડતો, એકાઉન્ટ્સ મારુંમાં એટલું મારું ગ્રીપ આવી ગઈ હતી અને એકાઉન્ટ્સમાં બહુ સારા માર્ક્સ આવ્યા TYમાં,
અને ભલે એક સબ્જેક્ટ રહી ગયો પણ જે જોઈતું હતું એ મળી ગયું એ શાંતિ સાથે. હવે આપણે જ્યાં પહોંચ્યા આજે હું પોતાનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય સંભાળું છું. જે મંજૂર હતું અથવા તો જે ઘટના બની એને લીધે વિચાર કાંઈક હતો અને બદલી ગયો, આ એક આખો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. પણ પછી આજે એમ વિચારીએ છીએ કે કદાચ ત્યાં જો ગયા હોત ને તો આજે તમારા બધા મિત્રો છો ને જે એની વચમાં કદાચ મને રહેવાનો મોકો ન મળ્યો હોત કદાચ. પણ આ પ્રસંગને આપણે પોઝિટિવલી લઈએ. આજે આપણે જે અહીંયા ભેગા થયા છીએ પૈસા કમાવા નહીં, નામ કમાવા નહીં, પણ સંબંધ કમાવા આવ્યા છીએ, એ બધા આપણે સંબંધ કમાઈને જઈએ. થેન્ક યુ. ક્યાં વાત, વાહ વાહ વાહ, જોરદાર. નમસ્કાર મિત્રો, નામ સુરેન્દ્ર વેલજી રંગાણી, કચ્છમાં ગામ ગઠીસા, હાલે ડોંબિવલી, ડોંબિવલી યુવક મંડળમાં આઈપીપી છું અને મુંબઈ યુવક મંડળની અંદર ઉપપ્રમુખ તરીકે સેવા આપવાનો મોકો મળ્યો છે. એના માટે ભગવાન અને આપ સૌનો આભાર કે આટલો ઊંચો હોદ્દો આ માટે મને લાયક ગણ્યો. મિત્રો, વ્યવસાયમાં હું સિવિલ એન્જિનિયર છું અને સ્ટ્રક્ચર એન્જિનિયર મારી ફર્મ છે, એટલે સપનું હતું ને એ જ આપણે કરીએ છીએ. અને સમાજમાં યુવક મંડળમાં હું 98-99 મુંબઈ યુવક મંડળમાં હતો, ડોંબેલી યુવક મંડળમાં ગઢસીસામાં. પરંતુ મારી પ્રોફેશનલ લાઈફ જ્યારે ચાલુ થઈ ત્યારે મારે ડિસિઝન લેવાનું આવ્યું કે ભાઈ એધર પ્રોફેશનલ લાઈફ લેવી પડશે નિતરા, કારણ કે એ લાઈન એવી હતી કે તમે એમાં ટાઈમ આપવો પડે. એટલે મેં 2000 સાલથી ત્રણેય યુવક મંડળ છોડી દીધા. લગભગ ઓલમોસ્ટ 14 વર્ષના ગાળા પછી હું પાછો ડોંબેલી યુવક મંડળમાં બી આવ્યો અને મુંબઈ યુવક મંડળમાં બી આવ્યો. અને મિત્રો, એક જ મારું કહેવાનું હોય કે આપણે અહીંયા આવ્યા ને ખુલ્લા મનથી રહીએ અને એક જ છે ને આડંબર ન કરીએ, આપણે જે છીએ ને એ બતાવીએ. આપણી અંદર જે છે ને, જો આપણે એમ વિચારીને કે બીજા માણસને હું મૂર્ખ બનાવું, બીજા માણસ આપણા કરતાં ઘણા હોશિયાર છે, એટલે સારું થવાની કોશિશ ન કરો, જે છો એ બતાવો. અને જે ભગવાને જે બનાવ્યું ને, આપણે ભગવાન પર તો બધાને વિશ્વાસ છે ને, ભગવાન જે બનાવતો હશે એ સમજી વિચારીને બનાવતો હશે, તો આપણે બી એક કાર્ય દીધું હશે તો સમજી વિચારીને દીધું હશે. તો આપણે ખોટો આડંબર ન કરતા જે છીએ ને એ જ બતાવીએ ને એ કરશું ને તો સમાજનું, રાષ્ટ્રનું ને બધા માટે આપણે સારું કરી શકશું. અસ્તુ, જય હિન્દ, જય મહારાષ્ટ્ર. વાહ વાહ, લાઈફ ઇઝ ફૂલ્લી એક્સપ્રેસ. સુરેન્દ્રભાઈ કીધું ને, ક્યારે વિચાર્યું તું? આ એક છે ને સોશિયલ સ્ટેજ છે અને એમાં નાઇટ સૂટમાં ને ચડ્ડીમાં આપણે બોલશું એવું ક્યારે વિચાર્યું તું? આજે આપણે બોલીએ છીએ. હા, નેક્સ્ટ અશોકભાઈ આવી જાઓ, આવી જાઓ, આવો આવો. ક્યાં બાદ, વાહ ભાઈ, પહેલેથી બોલજો. બોલો સિયુમિયા માત કી જય. મારું નામ અશોક પરસોત્તમ ધોળું, ગામ દુજાપર, હાલે ઘાટકોપર, ને ઘાટકોપર યુવક મંડળમાં પ્રમુખ તરીકેની સેવા બજાવી રહ્યો છું. મારું ક્વોલિફિકેશન બરોબર સાંભળજો, જે મિત્રો સવારથી રમે છે ને મગજ મોલું ગરી ગયું હશે. ટેક્સ કન્સલ્ટન્ટ, મગજ ફરી ગયું ને, જો છે નારાયણ સાઈ. હા, ટેક્સ કન્સલ્ટન્ટ મેં કીધું, TAX, સ્પેલિંગ બરોબર સાંભળજો એને. સવારથી જો ભેગા ફર્યા તો મગજમાં ઘરી ગયું, એટલે કદાચ એટલે ઘડી ઘડી કહી દઉં એમ ઘરીને. હા, બનવું તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ જે નજીકના મિત્રો છે એને ખબર હશે કે એક્ઝામો દઈ 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 દઈને સામેવાળા માસ્ટરો થાક્યા, આ નથી નીકળતો આ ક્લાસમાંથી કરીને. હા, આ ન થાક્યા. BCOM કર્યું, MCOM કર્યું, CA ની અંદર ગયા, તો ઇન્ટરની પરીક્ષા 9 વખત આપવાનો વારો આવ્યો અહીંયાથી. અને દરેક ક્લાસની અંદર એક્ઝામ દેવાનો હોય ને વારો, સૌથી પહેલી સપ્લિમેન્ટરી મને એવું લાગે છે જેટલી એક્ઝામ દીધી ને આ ભાઈડો જ ઊભો થાય, એક્સક્યુઝ મી મેડમ સપ્લિમેન્ટરી પ્લીઝ. આખો ક્લાસ જોયો કેટલો હોશિયાર છોકરો હશે. હું કહું રન ના ભાઈ, હોશિયારની ક્યાં ઠોકે છે, આવતા વખતે વળી પાછું હું તો અહીંયા જઈશ. હા, તને જ્યાં જવું હોય ત્યાં તું જજે. હા, માન 2004 ની અંદર ઇન્ટર ક્લિયર કર્યું, પછી ડાયરેક્ટ બીજા 6 મહિનાથી ફાઇનલની એક્ઝામ ચાલુ કરી, 18 વખત ફાઇનલની એક્ઝામ દીધી. તો હજી ધ્યાન ત્યાં જ છું, હજી કેના છોકરા બોકરા હોય તો એને કે આપણે એના ભેગા પરીક્ષા દેવા દઈએ છીએ. હા, હું જાઉં છું, પણ અત્યારે હું સપ્લિમેન્ટરી પહેલી હું જ લઉં. હા, એમાં આગળ ના થવા દઉં કે ને, 24 પાનાની સપ્લિમેન્ટરી આવે, એમાં પહેલાં 2 પાના કાંઈ નહીં લખવાનું, પહેલું પાનું, પાછળનું પાનું, ત્રીજા પાનાથી લખવાનું ચાલુ કરવાનું. હા હા, એક લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો, 1997માં હું FY BCOM માંથી SY BCOM માં ગયો ને, તો એક KT આવી હતી FY BCOMમાં, આપણે પહેલાં ક્લિયર કરવી પડે ને, પણ SY BCOM સાથે સેકન્ડ ઇયર ઓફ બેચલર ઓફ કોમર્સમાં SK સોમૈયા કોલેજમાં ભણતો હતો અને એક સબ્જેક્ટના ક્લાસ લીધા હતા,
કોઈ ઘાટકોપરમાં રહેતું હોય એને ખબર હોય કે પ્રવીણ કોમર્સ ક્લાસીસ હતા પટેલ ચોકમાં, અત્યારે જે વોડાફોન ગેલેરી છે ને એને બરાબર સામે, ત્યાં એડમિશન લીધું. 3-4 મહિના ગયો, 2,500 રૂપિયા એની ફીસ હતી, આપણે 1,000 રૂપિયા ત્યાં ભર્યા હતા. તો એ ત્યાં પ્રવીણ ક્લાસમાં એવું હતું કે જેની ફીસ બાકી હોય ને, જે લેક્ચર ચાલુ હોય ને ત્યાં એનો રિપોર્ટ આવે, ભાઈ આની ફીસ બાકી છે, નામ બોલે આ છોકરાએ ત્યાં મળવાનું. અમે ત્યાં 8-10 છોકરાને બોલાવ્યા, ભાઈ તમારે લેક્ચર પતી જાય એટલે ત્યાં તમારે આવવાનું. એનું નામ અશોક જ હતું, એને બધા મોગલી કહેતા, કદાચ જે પ્રવીણ ક્લાસ કર્યા હશે ને એને ખબર હશે. અશોક સરને એટલે નોન ટીચિંગ સ્ટાફવાળા હતા, એને મોગલી કહેતા. ત્યાં આપણને જઈને કહે કે તમારી ફીસ બાકી છે. હા ફીસ બાકી છે, ક્યારે ભરશો? એ તો થશે તો ભરશું ભાઈ, હમણાં તો નહીં ભરી, આપણે કહી દીધું એને. એણે આપણને જવાબ એમ દીધો, તારું આઈ કાર્ડ રાખી જા, જેથી તું ફીસ ભરવા આવે ને તેથી તું ભણવા આવજે. તેથી લાઈફમાં નક્કી કર્યું કે ક્લાસ નહીં કરવા, ક્લાસ વગર જ ભણ લેવાનું આપણે. મારી સાથે એક ભૂપેશ કરીને ફ્રેન્ડ હતો, આ ભાઈને કદાચ ખ્યાલ હશે. એણે કીધું કે એકાદ મહિનો થઈ ગયો ને કે તને સર બોલાવે છે, કે એણે એમ કહી દીધું ઘરે કે ફેક્ટ એવી વાત છે કે મારા ઘરે પરિસ્થિતિ જ નથી એવી. પછી ઓલા છોકરાએ એમ કીધું કે તને સર એમ કહે છે ફ્રીમાં ભણવાનું. મેં એને કીધું કે તું એને કહી દે કે આને ભણવાનું છોડી દીધું. પછી નક્કી કર્યું કે વગર ક્લાસ કરે આપણે ભણી શકશું, એના સાથે આપણે ઓછામાં ઓછા 11 જણને તો ભણાવવાના છે. મારી સાથે જે છોકરા રહ્યા છે ને એને ખબર છે, અકાઉન્ટ્સ તો મારી સાથે જે ભણતા ને એને પણ હું અકાઉન્ટ્સ જ ભણાવતો. એ એસવાય બીકોમ પૂરું કરીને ટીવાય બીકોમ આવ્યો ને, તો એ જ પ્રવીણ ક્લાસની અંદર હું છોકરાઓના 12th અને ટીવાય બીકોમના અકાઉન્ટ્સના પેપર ચેક કરતો. એ વખતે પેપર ચેકિંગના 1 પેપરના 3 રૂપિયા અને 100 માર્ક્સના હોય, અને જે 50 માર્ક્સની અંદર હોય એને 1 રૂપિયો મળતો આપણને. વચ્ચે એક બેન જે કામ લઈ આવતા ને 25 પૈસા એ લેતા. મનસુખભાઈ આ એવી કહાની છે ને, એ વખતે મેં 8-10 હજાર રૂપિયા કમાયા હતા, આપણે 1 રૂપિયો બી ત્યાં લેવાના ગયા. એણે મને બેને કીધું કે તારો હિસાબ કરવા માટે અહીંયા આવ, મારી પાસે ચિઠ્ઠી હતી લઈ ગયો અહીંયા. એ વખતે જે અશોકભાઈ કહું છું ને, એ મોગલી જેને આપણે કહેતા, એને ત્યાં ગયો. મેં કીધું હું સાહેબ આ પૈસા મને નથી જોઈતા, તમે એવા છોકરાઓને ભણાવજો કે જે ક્લાસ ન કરી શકે. કદાચ પછી મેં આ સ્ટોરી કીધું કે તમે જ મને આ ક્લાસમાંથી કાઢી નાખ્યો હતો, એ કે આવો દિલદાર માણસો તમને કહેવું હતું ને તમને ફ્રીમાં ભણાવી દેત. મેં તો એવું નહોતું, એક દાખલો બેસાડવા માટે આ કરું છું એમ. અને અત્યારે પણ મનસુખભાઈ એવું છે કે કદાચ હું સીએ નથી કરી શક્યો ને એનો કંઈ મને રંજ નથી, પણ આપણે ગણતરી કરી છે કે આપણા પાટીદારના 5 છોકરાને સીએ કરવાના, એવા 2 છોકરા સીએ થઈ ગયા છે અને મારી સાથે મારી ઓફિસમાં જે કામ કરે છે, હજી 3 છોકરા બાકી છે એવા. થેન્ક યુ. કાલનો દિવસ હવે આપણે જે માણ્યો, ને હવે હમણાં મનસુખભાઈ સવારે કહી દીધું કે હવે આજે આપણે બધા જે પોસ્ટથી આવ્યા છીએ ને એ પોસ્ટ પ્રમાણેનું આજે હવે આપણે વર્તન કરીએ. હું લાઈનથી દરેક જે યુવક મંડળના નામ લઉં, એ લોકો ખાલી એની જગ્યા ઉપર જ ઊભા થાય ને આપણે એનું તાળીઓથી આપણે બધા એનું સ્વાગત કરી લઈએ. તો ગાટકો પરથી આવે સર્વે ભાઈઓ ઊભા થઈ જાય જગ્યા ઉપર, આ બાજુ બી હોય તો પણ ઊભા થઈ જાય. ગાટકો પરથી આવે મુલુંડથી આવે ભાઈઓ બધા, ડોંબિવલીથી આવે ભાઈઓ, ખાગર થી આવે
હજી ચાર આપણા યુવક મંડળ છે કે જેની આજે આપણે થોડી ખોટ છે, તો એક થાણા તો હવે હું આશા કરું છું કે કાલે આપણે સ્વિમિંગમાં, વોલીબોલ, ક્રિકેટ ને રાત્રે જે ઓળખાણ વિધિ થઈ આપણી, તો એ બધામાં બધાને ખૂબ આનંદ આવ્યો હશે. આવ્યો કે નથી આવ્યો કોઈ બોલ્યા? તો હવે આગળ માટે હું મનસુખભાઈને કહીશ કે હવે આગળના કાર્યક્રમનો. ધન્યવાદ વિનયભાઈ. આપણે આજે સમય ક્યાંય સંબોધનમાં પસાર નથી કરવો. સૌથી પહેલા તો એક વસ્તુ કહી દઈએ કે મુંબઈ યુવક મંડળે કાંઈક વિચાર્યું છે, અને વિચાર આવ્યો મગજમાં, એટલા માટે આ સરસ મજાનું આયોજન થયું. પણ મુંબઈ યુવક મંડળ, કાલે જેમ આપણે ડિસ્કસ બધાએ કર્યું કે મુંબઈ યુવક મંડળ એટલે શું છે, અને રાજેશભાઈ મેસેજમાં બી મૂક્યું હતું કે દરેકે દરેક પરાઓના મોતી દ્વારા મળેલી એક માળા જેનું નામ છે શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ. અને આ મોતી દરેકે દરેક પરાઓના ગર્વ છે. ને મુંબઈ યુવક મંડળની શરૂઆત આપ સૌને બધાને ખ્યાલ હશે, 1966માં એના પથ્થર મુકાણા કે એની શરૂઆત કરવાની પ્રેરણા જાગી. કાલે આપણે નીચે લોનમાં આપણા પોતાની મનની વાતો કાઢી, અને અપેક્ષા હંમેશા મુંબઈ યુવક મંડળની એ જ હોય છે કે ક્યાંક આપણા મનની વાતો આપણા હૃદયમાંથી નીકળે, એ ચાહે કમ્પ્લેન્ટ હોય કે વખાણ હોય, પણ એ નીકળવા જોઈએ. કારણ કે આપણે હંમેશા ક્યાંક બારે જતા હોઈએ ને, ક્યાંક બીજી સંસ્થામાં જતા હોઈએ, ત્યાં ક્યાંક સારી વસ્તુ જોઈએ ને, ત્યારે એમ થાય કે આપણી સમાજમાં આ નથી થતું. તો એ ફરજ કોની છે? તમારા બધાની ફરજ છે કે મુંબઈ યુવક મંડળ, કદાચ હું જોતો હોઉં તો મારી ફરજ બને છે કે મને આ વસ્તુની નોંધ લેવી કે આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. ને હમણાં ઘણા સમયથી થોડાક વાર્તાલાપના હિસાબે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ કમ્યુનિકેશન, આ કમ્યુનિકેશન ગેપને લીધે આ મનની વાતમાં કાલે આપણે બધાએ જાણી હોય કે ક્યાંક કમ્યુનિકેશન ગેપ વર્તાયો આપણે બધાને. અને બધાએ જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી કે શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ તો આપણું જ છે. એ કેટલાને લાગે છે હાથ ઊંચા કરે? અને કાલે જેમ અહીંયાથી કહેવામાં આવ્યું હતું, વોટ ઇઝ લાઈફ, LIFE, લાઈફ ઇઝ ફૂલ્લી એક્સપ્રેસ. જે પોતાના જીવનને બતાડી શકે છે, દેટ ઇઝ ઓરિજિનલ લાઈફ. એટલે હું સાચા મનથી કહું છું, અહીંયા જે કદાચ હાથ નહીં ઊંચા કરે ને, તો એના માટે બી વખાણ જ નીકળશે કે ક્યાંક આપણને સેટિસ્ફાઈડ થયા છીએ કે ના, સંસ્થા આવી હોવી જોઈએ. જે યુવક મંડળ કદાચ નથી આવ્યા, તો એણે ક્યાંક ગુમાવ્યું હશે, ને એને આપણે પૂરેપૂરો હજી પણ એટલો જ સહયોગ આપણે એને પણ આપશું કે જે વ્યક્તિઓ નથી આવ્યા તો એણે શું ગુમાવ્યું છે, કદાચ એના કારણ પણ જાણવાની કોશિશ કરશું, કદાચ કંઈક તકલીફો પણ હશે. ઘણીવાર આપણે પોતે જ જજમેન્ટ લઈ લેતા હોઈએ કે આ નથી આવ્યા એટલે, પણ એનો કંઈક પ્રોબ્લેમ પણ હશે. અને દુનિયામાં ઘણીવાર આપણે જોયા છીએ, આપણે બધા જ કાલે કેટલા લગભગ મેં ગણ્યા તો આપણે 61 જણા હતા રાજુભાઈ, 60 જણામાંથી 32 બિઝનેસ હતા. 32 ટાઈપના બિઝનેસ આપણે લોકો કરીએ છીએ આ 60 જણામાંથી જ. તો આ વાઇડનેસ કેટલી આપણી છે, ને આ વાઇડનેસને એક કરવા માટે એક માધ્યમ છે શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ. અને એને ઇતિહાસની વાતો કરતા જો આપણે ઇતિહાસ જો બોલવા જઈએ ને, તો વિનયભાઈ એના પાછળ
આપણા 50 વર્ષમાં બહુ મહેનત કરી હતી, પણ સતત 51 વર્ષથી આજે આપણે કરોડપતિ કહેવાઈએ છીએ. બિકોઝ આ ફંડ કોઈ મુંબઈ યુવક મંડળનું એમ નથી, આ તમારા બધાથી જમા કરાયેલું છે. એના પર કોઈની કોઈનો અધિકાર નથી, પણ તમને બધાને પૂછવાનો પણ અધિકાર છે. શ્રી પાટીદાર યુવક મંડળના પ્રથમ પ્રમુખ જે વિચાર્યું હશે કે આ શું હશે. આજે પ્રાધાન્ય છે યુવક મંડળના ઇતિહાસમાં લેડીસો માટે એક રિઝર્વ સીટ, તે ટાઈમે પણ લેડીસો હતી એટલે એ લોકોએ પ્રાધાન્ય આપ્યું કે યુવકના વિચારો, યુવતીના વિચારો આ બંને મળે અને એક યુવકને એટલે કે આપણા બધાને મળીને એક નવી દિશા મળે. આનું નામ કહેવાય યુવક મંડળ. 1967થી જ્યારે આપણે આ શરૂઆત નીવ મૂકી ત્યારે આપણા પાસે શું ફંડ હશે? કંઈ જ ફંડ નહોતો. ને જેમ જેમ આપણે સમૃદ્ધ થતા ગયા અને પ્રયાસ કરતા ગયા કે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો, મને યાદ છે કે 1971નો સાંસ્કૃતિક કાર્યક્રમ જેની ટોટલ બજેટ 2138 રૂપિયા હતું, આપણા માટે બહુ જ મોટી વાત કહેવાય. ભલે એ ડિફરન્સ છે, ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન, કારણ કે આપણે 2018માં જીવે છે ને વી આર ટોકિંગ અબાઉટ 1971, ઇટ ઇઝ અ ડિફરન્સ, ઘણો મોટો ડિફરન્સ છે. પણ છતાં પણ એ સમયમાં બી ઓડિટોરિયમમાં બી પ્રોગ્રામો થયા છે, એકાંકી નાટ્ય સ્પર્ધા. પણ અત્યારે થોડુંક એવું લાગી રહ્યું છે કે આપણે આ બધી પ્રવૃત્તિઓથી જેનાથી આપણો પાટીદાર સમાજ ઓળખાય છે એનાથી ક્યાંક પાછા જઈ રહ્યા છીએ. આપણે માનીએ છીએ કે વી નીડ એન્ટરટેનમેન્ટ, આ એક શબ્દ છે ને આપણા મગજમાં બેસી ગયો છે, ઇટ ઇઝ કોલ્ડ એન્ટરટેનમેન્ટ. અને એક વિચારધારા કાલે બી ઘણી ચર્ચા થઈ કે એક આપણે એવા કમ્ફર્ટ ઝોનમાં બેસી ગયા છીએ ને કે બસ આ જ આવી રીતના હોવું જોઈએ. એ કમ્ફર્ટ ઝોનથી આપણે બહાર જ નથી આવતા, બસ એક ટાઈપ થઈ ગયું છે. એ કમ્ફર્ટ ઝોનને આપણે એક્સેપ્ટ કરી લીધી છે. આપણા માટે ઘણું બધું એવું છે. ઘણા સમાજોમાં ઘણા કાર્યો થતા હશે, પણ હું કહું આપણા સમાજનો વિચાર કરીએ, શરૂઆત આપણાથી કરીએ. આજે 20 યુવક મંડળ સહયોગી મંડળમાંથી અગર જો 4 એબસેન્ટ રહેતા હોય તો મને લાગે છે એ આપણા બધાની જવાબદારી છે. આ ફક્ત મુંબઈ યુવક મંડળ માટે કાંઈ કચાશ નથી, હું કહું સહયોગી મંડળો માટે કચાશ છે કે એ 4 કેમ નથી આવતા. ને ઘણીવાર આપણે ચર્ચાઓ આપણા મીટિંગોમાં કે ઘણીવાર કરતા હોઈએ કે આ કાર્ય કરવું જોઈએ, આ કાર્ય કરવું જોઈએ, તો એવા કાર્યો કહેશે કોણ? આપણામાંથી જ એક કોઈ વ્યક્તિ કહેશે. બધા જ ફેમિલિયર છે. અને હું કહી દઉં આપણી જવાબદારી શું કહેવાય, કર્તવ્ય પર આવીએ. આજનો આ મેઇન ઉદ્દેશ્ય જ આપણો એ છે, પ્રેરણા 2018 સહયોગીઓનો સથવારો. 2018 એટલે આ વર્ષ છે ને પ્રેરણા. અગર જો મુંબઈ યુવક મંડળ એ કોઈનું પણ નથી, તમારા બધાનું છે. અહીંયા બેઠેલા કોઈ હોદ્દેદાર હશે કે કોઈ પણ, એનું કોઈનું નથી, તમારા બધાનું છે. અને એ એક્સેપ્ટ કરે છે કે આ તમારા બધાનું છે અને હવે એ તમારા પાસેથી એક્સપેક્ટ કરે છે કે તમે અમને કંઈક પ્રેરણા આપો. કાલે આપણે જોયું નીચે કે ઘણા લોકોએ, લગભગ 10-11 જણાએ તો એમ કીધું કે માઇકમાં પહેલી વાર હું બોલી લો છું. તો ડર તો નહોતો લાગ્યો, આ લાગ્યું કે આ ભાઈચારો છે. પાટીદાર સમાજમાં આપણે જન્મ લીધો છે એ જ મોટી સૌભાગ્યની વાત છે. સૌથી પહેલા તો કે આપણે પાટીદાર છીએ. કચ્છની વાતો કરીએ તો જે કણમાંથી મણ પેદા કરે એને કણ બી કહેવાય. પણ આજે મુંબઈના જમાનામાં કાલે ઉદ્દેશ્ય આપણો મનની વાત કહેવાનો શું હતો? તમે બધાને, મને નથી લાગતું કે અહીંયા બેસેલા હોય કાલે જે વાત કરીને એની ધર્મપત્ની સાથે બી ક્યારે એવી વાત કરી હશે. પણ જો મિત્ર એક એવું મોટું વર્તુળ છે કે જેની અંદર તમે તમારા મનમાં રહેલી વાતો પણ કરી શકો છો. ને એક દ્રષ્ટાંત આપણે કાલે એક્ઝામ્પલ આપવાનું કહ્યું કે તમારા જીવનનો સૌથી મોટો પ્રસંગ, આ પ્રસંગ પરથી માણસને ઓળખી શકાય છે કે આ પ્રસંગથી શું ચેન્જ આવ્યો, પ્રસંગથી શું થયું. ઘણા એવા પ્રસંગો દુઃખદ પ્રસંગ બી હતા, પણ એ દુઃખમાંથી બી સુખ પેદા કરવાનું કામ આપણું છે. અને કોના ઘરે દુઃખ નથી હોતા, બધાના ઘરે દુઃખ હોય છે. દુઃખમાંથી સુખ પેદા કરવાનું કામ આપણું છે. અને એ જ કાર્ય કરવાની નિષ્ઠા આપણને આપે છે. ઘણાએ કીધું મને આ કરવું હતું, હું આનામાં ફેલ થયો. આપણા મહેશભાઈએ કીધું તું મેં 4 ધંધા કર્યા, 4 ધંધા કરીને હવે એ પોટા કેબિનમાં આવ્યા તો હી સક્સેસ.
અને સૌથી મોટો ઉદ્દેશ્ય મુંબઈ યુવક મંડળે હંમેશા એક નિર્ધાર કર્યો છે કે આજથી આપણે નક્કી કરીએ કે આપણા પાટીદાર સમાજનો પૈસો પાટીદાર સમાજમાં જ રહેવો જોઈએ. પણ જેમ કાલે સુરેન્દ્રભાઈએ જેમ ટાંક્યું કે એ કોસ્ટ ફેક્ટર બી આનામાં બહુ જ ડિપેન્ડ કરે છે. કદાચ કોઈ પણ હું એમ કહું કે ખુલીને આપણે જઈએ, કદાચ એક્ઝામ્પલ ઘણા પાસે એવું હશે કોઈ પ્રોડક્ટ હશે તો આપણે એને કહીએ કે મને માર્કેટમાં આ પ્રોડક્ટ આ ભાવે મળે છે. તો એવી રીતના આપણે બધાનું સંકલન કરી શકીએ છીએ. જેમ કે ઇતિહાસની વાતો કરતા 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 આપણે આવીએ ને તો ફંડ આપણા પાસે ફંડ ઉત્પન્ન સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા થયો, પછી 10 વર્ષના દાતાઓ આપણે લીધા એના પાસેથી થયો, હમણાં 50 વર્ષનું જે આપણે ઉજવણી કરી એના પાસેથી આપણે ફંડ થયો. પણ આ બધા ફંડોની પાછળ આપણને વડીલોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. આપ સૌ સહયોગી મંડળ છો. આપ સૌને કદાચ ખ્યાલ નહીં હોય આપણે 50 વર્ષ કેવી રીતના આપણા ઉજવ્યા હતા. એ મીટિંગ દરમિયાન 50 વર્ષ આપણે ફક્ત આપણા ઉજવવાના હતા, પણ આપણી ઉપર પિતૃ સંસ્થા છે કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ, એના બી 50 વર્ષ થવાના હતા. અને અત્યારે 4 વર્ષના જે આ દાયકામાં ચાલુ છે તો મંદી બધાને અસર કરી ગઈ છે. ત્યારે આપણે વડીલો પાસે વાત મૂકી કે અમે હમણાં દાતા લેવા જશું ને વર્ષમાં તમે પાછા દાતા લેવા જશો તો આ બંનેને ઇફેક્ટ કરશે. ત્યારે વડીલોએ કીધું કે આપણે બંને મળીને એક કાર્યક્રમ કરીએ. ને એણે અમુક આપણને અમાઉન્ટ કીધી કે તમે કાર્યક્રમ કરો, જે બી ખર્ચો કરો દાતા બધા આપણે કોમન કરશું. અને વડીલોએ એક હાકલ કરીને બધા યુવાનોએ એક થઈને કે ઠીક છે આપણે સમન્વય કરીને સાથે કાર્યક્રમ કરીએ. ને અત્યારે સારું એવું ફંડ એમાંથી પણ આપણે ઉપજાવી લીધું અને કાર્યક્રમ પણ એકદમ હાઈ ક્લાસ અને હાઈ સ્ટાન્ડર્ડ આપણે કર્યો. એટલા માટે જ કે શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈને સમજવાની થોડીક રાહ જે છે ને એ ક્યાંક આપણે દૂર તો નથી જઈ જતા ને. ઘણી વાર કમ્પ્લેન્ટો આવતી હોય કે આ વસ્તુ, પણ કમ્પ્લેન્ટ દેવાનો અધિકાર એને જ છે કે જે વ્યક્તિ અહીંયા આવીને બોલી શકે છે. જે વ્યક્તિ કદાચ બહાર કરતો હોય વાતો તો એ તમારા લીડર્સની જવાબદારી છે. મુંબઈ યુવક મંડળ લીડર્સ બનાવે છે. આજે તમે બધા લીડર્સ છો. આજે કદાચ કેટલા આપણા વિનયભાઈએ જેટલા યુવક મંડળના નામ લીધા, કદાચ જેટલા બી હાજર છે, તો યુ આર ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધેટ એરિયા. નાલા સોપરાવા, સૈબોરી, વેલી મલાડ, જે બી એક્સ વાય ઝેડ છે, તો તમારા રિપ્રેઝન્ટેશનમાં તમે ત્યાં આગળ બી આ ચર્ચાઓ કરી શકો છો કે મુંબઈ યુવક મંડળ. અને જેમ પિકનિકનું ઘણા ટાઈમથી હું એમ કહું, કદાચ આપણી એજીએમમાં લગભગ છેલ્લા 2 વર્ષથી વિનયભાઈ આવતું હતું કે એક પિકનિક કરો, પિકનિક કરો, પિકનિક કરો. એટલા માટે કરીને આપણે સંખ્યામાં અહીંયા આગળ બ્રેક માર્યો હતો કે ના આટલા જ જણા હમણાં લઈ જઈએ. પણ છતાં બી જો સંખ્યા ઓછી થાય તો આપણને નથી લાગતું કે આપણા બધા જ માટે આ શરમજનક વાત છે? એક વ્યક્તિ કોઈ સંસ્થા નથી ચલાવતું. મેં થોડી વાર પહેલા એમ કીધું કે કદાચ કોઈકને જેન્યુઅન તકલીફ હશે, પણ એક સંસ્થામાં કમસે કમ કેટલા મેમ્બર હશે? મિનિમમ 18-16. 18-18 ને એક સાથે તકલીફ તો ક્યારે નથી આવી જવાની? તો આ વસ્તુને સમજીએ કે જ્યારે સમય આવે છે ત્યારે આપણે થોડાક પાછા હટી જઈએ છીએ. ને જ્યારે આપ મુંબઈ યુવક મંડળને યોગદાન તમારું જ આવશ્યક છે. સૌથી મોટું યોગદાન ઘણી વાર એમ આપણે દૂર બી ભાગતા હોઈએ કે ના મુંબઈ યુવક મંડળ. અને સૌથી પહેલા આ ઇતિહાસ ગવા છે, ઇતિહાસ ગવા છે કે હંમેશા પરાના વિસ્તાર એમ કહેતા કે મુંબઈ યુવક મંડળ એટલે કોનું? ઘાટકોપરનું. આ એક બધાના દિમાગમાં છપાઈ ગયું હતું. હસમુખભાઈ આવી જાઓ, વાંધો નહીં ભલે લેટ આવ્યા, આવી જાઓ. હા, શ્રાવણ મહિનો ચાલુ છે એટલે પૂજા પાઠ કરતા હતા. મુંબઈ યુવક મંડળને હંમેશા એક ઘાટકોપરનું કહેવાતું હતું. ને આજની તારીખમાં જે લોકો મુંબઈ યુવક મંડળમાં નથી આવતા ને એ લોકોના મગજમાં હજી બી છે કે મુંબઈ યુવક મંડળથી જે રિપ્રેઝેન્ટ કરે છે એમાં ઘાટકોપરના મેમ્બર વધારે છે. પણ હું એમ કહું, કાર્યક્રમોમાં આવીને જુઓ કે ઘાટકોપરના મેમ્બર કઈ દિશામાં વધારે લેવામાં આવે છે, કારણ કે સૌથી મોટો વર્કલોડ ઘાટકોપર ઉપર હોય છે. અને એ ઘાટકોપરને કાર્ય કરતા કદાચ હવે આપણે પરામાં રહેતા હોય બોરીવલી ને વસઈ ને નાલાસોપરા ને કલ્યાણ કહી દઈએ કે યાર મારા ઘરે મહેમાન આવી ગયા, પણ ઘાટકોપર એ શું કરી શકે?
કાર્યક્રમ અગર જો સેન્ટ્રલ ઈ કહેવાતું હોય, એના ઘર આંગણે પ્રોગ્રામ થતા હોય, તો એને કરવું જરૂરી છે. એટલે આ છબી જે મુંબઈ યુવક મંડળની છે ને, એ આપણા દરેકે દરેકના માથામાંથી કાઢી નાખીએ કે મુંબઈ યુવક મંડળ તમારા જ બધા વિસ્તારોમાંથી બન્યું છે. અને મુંબઈ યુવક મંડળની સમિતિ, જેમ કે એવી ઘણી બધી સમિતિઓ છે જે આનામાં 100% કાર્યરત છે. એના સિવાય, એટલે હું પહેલાં સમિતિની બધાની ઓળખાણ તમને કરાવી દઉં, કેટલી સમિતિઓ છે. એ સમિતિ પછી તમને એ સમિતિમાં કાંઈક બદલાવ, કાંઈક નવો કાર્યક્રમ, તો એ જરૂરથી મુંબઈ યુવક મંડળના દરેકે દરેક સમિતિ લીડર નોંધ કરશે આ વસ્તુની. નહીં, નોંધ કરીને એના પર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું જરૂર. મને એમ કહો, ધીસ ઇઝ નોટ અ બિઝનેસ. આમાં કોઈને પગાર મળતો નથી. કોઈ વ્યક્તિ એમ કહી શકે, પણ તમે હકથી જરૂર કહી શકો છો કે આ બદલાવ કરો. કોઈને પગાર જરૂર નથી મળતો, પણ આ કાર્યરત કમિટી છે એ તમારા માટે છે. દરેકે દરેક 22,000થી વધીને હવે 24,000 સુધી પહોંચી જશે એટલી વસ્તીઓ માટે આ કાર્યક્રમ. અગર જો આપણે નવા કાર્યક્રમો નહીં લઈ આવીએ ને, પછી આ સમાજોના જ્યારે મોટી મોટી સભાઓ થાય ને, ત્યારે આપણને હંમેશા એક પડકાર સંભળાતો હોય કે યુવાન આ સંસ્થામાં આવતા નથી, એનું શું કારણ? આનું કારણ જ આ છે, કારણ કે આપણે એને પૂરું પાડી નથી શકતા. આજે મુંબઈ યુવક મંડળે આજની આ આપણી પ્રેરણા 2018 આયોજન જે કર્યું કે એક દિવસ મનના માલિક બનવાનું હતું. આપે બધાએ મેસેજ કદાચ વાંચ્યો હશે, મનના માલિક બનવાનું. વસ્તુ બહુ નાની છે, પણ યાદ કરો કે જીવનમાં મનના માલિક આપણે ક્યારે બન્યા છીએ? કોમ્પ્રોમાઇઝ જ કર્યું છે લાઈફમાં. મનના માલિક બન્યા તમે કાલે. આ કદાચ આ બહેનો આપણી આજે આવી હશે તો એને બી ઇન્ફોર્મ કરીએ આપણે કે કાલે જે બાળક અહીંયા રમતા હતા ને, એ તમે જિંદગીમાં ક્યારે નહીં જોયા હોય. કાલે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા દીકરા સાથે ક્રિકેટ રમ્યા છો, તો એકે હા નથી પાડીને કાલ બધા અહીંયા ક્રિકેટ રમતા હતા, ગબડી ગબડી પડી પડીને ક્રિકેટ રમતા હતા, કોક વોલીબોલ રમતું હતું. આ જીવનનો લાહવો ક્યારે મળે? આ કરોડો રૂપિયા ખર્ચો કરતાય ન મળે. મનની વાત એટલે મન સાથે રમવાનો કાલે જે સમય હતો, તો જ્યારે મનની વાત આવે ને, ત્યારે એની સાથે કર્તવ્યની વાત જરૂર આવે, કારણ કે આપણે કાર્યકર્તા થઈને બેઠા છીએ. કાર્યને કરવું અને એને કરનાર એટલે કાર્યકર્તા, અને આપણે સૌ કાર્યકર્તા છીએ. કાર્યકર્તા કેવા છીએ એ આપ સૌ જાણો છો. કદાચ હું મુંબઈ યુવક મંડળમાં આવ્યો હોઈશ તો બે જણાના ખભા પર પગ મૂકીને આવ્યો છું, ને એ વ્યક્તિએ બલિદાન આપ્યું છે કે ના ઠીક છે તમે જાઓ, હું મારું ફોર્મ પાછું ખેંચું છું. મુંબઈ યુવક મંડળમાં શું હોય કે તમારા બધાના મંડળમાં એમ જ હશે. આ વખતે મુંબઈ યુવક મંડળમાં બી 100 આવ્યા હતા, પણ લેવાના કેટલા હતા? 35? 35 જણને જ લેવાના હતા. આ 35 જણને લેવા માટે આપણે બીજા 65 તો, પણ 65 કાઢ્યા નથી, 65 આ 35 પર વિશ્વાસ મૂક્યો છે. એટલે ખરા કાર્યકર્તા તો એ કહેવાય કે જેણે આપણા પર વિશ્વાસ મૂક્યો, આપણી નિષ્ઠા પર માન આપ્યું અને કીધું કે આ કાર્ય પર આગળ વધો, અમે તમારી સાથે છીએ. આજે એ 65 ક્યારે પણ કાર્ય માટે બોલાવો તો એ ક્યારે બી ના નહીં પાડે, એ હંમેશા આપણી સાથે તત્પર તૈયાર જ છે. કર્તવ્યને એટલે જ સમજવાની ખૂબ જરૂર છે કે તમારા યુવક મંડળે, મુંબઈ યુવક મંડળે અહીંયાથી આવવાને એટલું કર્યું કે પ્રમુખ મંત્રી આવે, અધરવાઇઝ તમારા મંડળમાંથી કોઈ બી આવે તો એની એકદમ 100% જવાબદારી છે કે એ અહીંયાથી કાંઈ લઈને એનો પ્રચાર ત્યાં કરવો જરૂરી છે. હવે આપણે આગળ જઈએ. આપણી સમિતિ સૌથી, આપણી પ્રચલિત એક સૌથી સમિતિ સ્પોર્ટ્સ, કારણ કે સ્પોર્ટ્સ આપણા દરેકે દરેકના નસોમાં રહેલું છે, એટલે સ્પોર્ટ્સને હું પહેલા કરીશ, જેના કન્વીનર આપણા હિતેશભાઈ રામજીયાણીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હિતેશ હીરાલાલ રામજીયાણી, અને આ સ્પોર્ટ્સની અંદર આમાંથી જેટલા પણ હોય એ પણ ઊભા થાય, સાથે ઊભા થાય, મહેરબાની કરીને હિતેશભાઈ ઊભા થાય, સ્પોર્ટ્સમાં જેટલા હોય જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એટલે હિતેશભાઈ રામજીયાણીના અંડરમાં આ ટીમ ચાલી રહી છે, અને ખાસ કરીને એ કહી દઈએ કે સ્પોર્ટ્સ અત્યારે શું કરી રહ્યું છે. ઉમિયા કપ એ ફક્ત સ્પોર્ટ્સ નથી, એ આપ સૌના મગજમાં ધ્યાન રાખજો. મુંબઈ યુવક મંડળનું સૌથી મોટું ગેધરિંગ
એટલે ઉમિયા કપ છે. એટલે આ ઉમિયા કપ કદાચ ક્યારેક એમ કહીએ ને કે આ વર્ષે એક કામ કરીએ, પોસ્ટપોન કરીએ, તો છોકરાઓને એના વગર ચાલતું નથી. અને મિડ ડે કપ જે આખું આપણા મુંબઈનું રિપ્રેઝન્ટેશન ગુજરાતી સમાજની અંદર પાટીદાર સમાજના નામે થાય છે, KKP, અને એના કપ બી આપણે સતત 2 વર્ષથી જીતતા આવ્યા છે. એના સિવાય વોલીબોલ ટુર્નામેન્ટ, ઇન્ડોર ગેમ્સ, અને SUVમાં હમણાં જે આપણે સરસ મજાનું પરફોર્મન્સ કર્યું અને વી આર ઓન ધ 5th પોઝિશન. 21 રિજન, 21 રિજનમાંથી મુંબઈ રિજન ઇઝ ઓન 5th પોઝિશન. તો આપણા માટે ખરેખર ગર્વની વાત છે. અને 5th પોઝિશન આવ્યું છે. અને પ્રેઝન્ટેશન મેઇન તો સૌથી મોટું છે કે આપણે રિપ્રેઝન્ટ કર્યું SUVને, એ સૌથી મોટી આપણા માટે વાત હતી. આપણી રહેલી પ્રતિભાઓને બહાર કાઢવા માટે આ સમિતિઓ જ વર્ક કરે છે, માટે ખરેખર આ સમિતિઓને હેડ્સ ઓફ છે. ત્યારબાદ આવે છે એજ્યુકેશન. સ્પોર્ટ્સ જરૂરી છે પણ મસ્ટ એજ્યુકેશન. એમના કન્વીનર આપણા અહીંયા જ હાજર છે, કુસુમબેન જય રામજીયાણી. તમારી સાથે પણ ટીમમાં જે બી હોય એજ્યુકેશનમાં. એજ્યુકેશનની શરૂઆત તો એક નીવ છે, એટલે એના વગર તો દુનિયામાં ચાલવાનું નથી. ગમે તેટલા એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કરો કે સ્પોર્ટ્સ કરો, બટ એજ્યુકેશન જરૂરી છે. એજ્યુકેશનમાં સૌથી મોટો જે પ્રોગ્રામ આ સમિતિ કરી રહી છે, માર્ગદર્શન, જેને કહેવાય વોકેશનલ. વોકેશનલ એન્ડ ગાઈડન્સ આપણા માટે હજી બી બહુ જ નાનો કાર્યક્રમ છે. હમણાં જ આપણે કાર્યક્રમ કર્યો, એ ખરેખર 5 વર્ષ જશે ને ત્યારે આ વોકેશનલ માટે બધી બીજી સમાજો છે ને તરસશે. અને વોકેશનલ ગાઈડન્સના પૈસા ખર્ચા કરીને એ આપણને સેમિનાર કરવો પડે છે, જ્યારે અહીંયા આગળ આ પ્લેટફોર્મ એવું છે કે એ ફ્રી ઓફ કોસ્ટ. કદાચ તમે એની એપ્ટિટ્યૂડ ટેસ્ટ કે બાયોમેટ્રિક ટેસ્ટ એનો ખાલી ચાર્જ છે, એ બી 50% ડિસ્કાઉન્ટમાં. એટલે એજ્યુકેશનનું આ સૌથી મોટું મહત્વ કાર્ય આ છે. અને એના સિવાય પણ જે બી માર્ગદર્શન, આપણે આપ સૌને ખ્યાલ છે કે સરસ્વતી સન્માનની અંદર ઇનામોનો જે કાર્યક્રમ હોય છે, આ ઇનામોના કાર્યક્રમની અંદર આપણને એમ લાગે કે બસ ઇનામો આપે છે ને આ પ્રાઇઝ લે છે ને પ્રાઇઝ જાય છે, એવું નથી. આ આખા રિઝલ્ટો આવે એને બધા બાયફર્કેશન કરવાના, એના પર્સન્ટેજ કાઢવાના. અને સૌથી મોટી વાત તો જેટલા આ વખતે 1092 વિદ્યાર્થીઓના નામ હતા, જેનામાંથી ડિગ્રીઓ હતી 138 ડિગ્રી. હું તો કહું 138 ના, આપણે કેટલા 138ના ફૂલ ફોર્મે ખબર હશે આપણને? 138 ડિગ્રીઝ જેના ફૂલ ફોર્મ જ નહીં ખબર હોય આપણને. એક નોર્મલ MBBS કરીએ, વોટ ઇઝ ધ ડેફિનેશન, એનું MBBSનું ફૂલ ફોર્મ શું થાય? એટલે ઘણું આવી વસ્તુઓ રહેલી. MBBS ચાલુ એમથી થાય છે પણ એની ડેફિનેશન બીથી ચાલુ થાય છે, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. એટલે આવી ઘણી વસ્તુઓ છે એટલે એજ્યુકેશન લેવલ પર. અને એ લોકોએ અત્યારે હમણાં ડિક્લેર કર્યું છે કે ફોરેન બેસિસ પર બી તમને ક્યાંક ભણવું હોય તો એના માર્ગદર્શન માટે પણ જે લોકો સરસ્વતી સન્માનમાં ઇનામો લઈ રહ્યા છે એનો ટોટલ રેકોર્ડ અમારી આ એજ્યુકેશન સમિતિ પાસે છે, તો એ માર્ગદર્શન પણ તમને મળી શકે છે. એટલે એ ખાસ આ નોંધપાત્ર. ત્યારબાદ વળી પાછું મોજ મજા કરવાની, એટલે આવે છે સાંસ્કૃતિક સમિતિ. સાંસ્કૃતિક સમિતિની અંદર સૌથી મોટો કાર્યક્રમ આપણો ફરી પાછો જે આપણી બ્રાન્ડ છે, શરદ પૂનમ. શરદ પૂનમ આ ફક્ત એક મેળાવડો, એમાં યુવકો અને યુવતી, આપ સૌને કહી દઉં કે સાંસ્કૃતિક સમિતિનો આ જે કાર્યક્રમ છે ને એની અંદર યુવક અને યુવતી આજે આવા કાર્યક્રમો થયા છે ને ત્યારથી થોડાક એટ્રેક્ટ થયા છે. બાકી એક સર્વેની અંદર આપણને જાણવા મળ્યું છે કે અત્યારની એક્સપેક્ટેશન્સ કંઈક વધારે છે, આપણા ટાઈમની એક્સપેક્ટેશન્સ થોડીક અલગ હતી. અત્યારની એક્સપેક્ટેશન્સ આપણા ઓલા ભિવંડીના ભાઈ જેવી બધાને નથી મળતી. જે છોકરી સાથે પ્રેમ હતો ને બાપાએ એ જ છોકરી સાથે લગ્ન નક્કી કરે ને ત્યાં જયો ત્યારે ખબર પડી કે એ જ છોકરી છે. એટલે અત્યારનો જમાનો એ નથી કે એવા નસીબ લાગે. એટલે બધાને પોતાની ચોઇસીસ જોઈએ છે. તો આ શરદ પૂનમ એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર
યુવકો યુવતી એકબીજાને મળી શકે અને આપણી કાસ્ટનું સ્ટાન્ડર્ડ જોઈ શકે. દુશ્મનો છે ને બાર ક્યાં પણ ગોતવામાં નથી મળતા, આપણે જ આપણું સ્ટાન્ડર્ડ નીચું કરીએ છીએ. મેં ઘણા યુવાનોના મોઢે સાંભળ્યું છે, અરે એ સમાજમાં આમ જ થતું હશે. તમને લાગે છે આજે આપણે પિકનિક કરી કઈ કયા લેવલ પર કરી? શરદ પૂનમ કરીએ છીએ કયા લેવલ પર કરીએ છીએ? ઉમિયા કપ કરીએ છીએ કયા લેવલ પર કરીએ છીએ? એટલે ક્યાંક આપણે કાચા પડી જઈએ છીએ આ માર્ગદર્શન દેવામાં. એટલે યુવાનો સ્થિર નથી થતા અને અસ્થિર મગજ લઈને બહાર શોધે છે, અને ત્યારે પછી એના અંદર આપણે ઇતર જ્ઞાતિના લગ્નેતર સંબંધોને આપણે જોડીએ છીએ. પણ જો આપણે પ્રોવાઈડ નથી કરી શકતા તો આ થવાનું છે. તો જ્યાં સુધી આપણે સીટ પર છીએ, આપણે સત્તા પર છીએ, ત્યાં સુધી એ ફરજ આપણી છે કે આપણે આ વસ્તુઓનું પ્રેઝન્ટેશન કરીએ. આપણી પાસે આટલી સરસ મજાની વાડીઓ છે, આટલા સરસ મજાની સમિતિઓ છે, કાર્યક્રમો છે, તો કાર્યક્રમો કરીએ. ને હું વિનંતી કરીશ સાંસ્કૃતિક સમિતિના અહીંયા જે પણ હોય એ લોકો પણ ઊભા થાય. સાંસ્કૃતિક સમિતિ, હા કન્વીનર, હા કન્વીનર હું પોતે જ છું, મનસુખ વાસાણી. સાંસ્કૃતિક સમિતિના બીજા કાર્યક્રમ હમણાં જ આપણને રાજુભાઈ તો કહેશે જ નવા કાર્યક્રમો. એક કેકેપીઝ ગોટ ટેલેન્ટ કરીને આપણે એક કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ. એકાંકી નાટ્ય સ્પર્ધા આપણે નેક્સ્ટ યર કરવાના છીએ, બીકોઝ આ વર્ષ થોડાક કાર્યક્રમો લાઇનથી છે. ત્યારબાદ એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પ્રોફેશનલ કાર્યક્રમ એક ઓડિટોરિયમમાં, જેની અંદર ઓનલી મજા કરવાની છે, એ કાર્યક્રમ લઈને આપણે આવશું. એટલે આટલા કાર્યક્રમને અત્યારે આપણે પ્રોવાઈડ કરેલા છે. એટલે આ સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ જે છે એની પાછળ કાર્યરત છે. અને શરદ પૂનમ, તો હવે આપ સૌને એક ઈ વસ્તુ કહી દઈએ કે શરદ પૂનમમાં બી તમારા વિચારો સાંસ્કૃતિક સમિતિને બી આપજો. આ હું શરદ પૂનમમાં આપણે લગભગ 3 વર્ષ, એમાં ગયા વર્ષે આપણને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું. આ નુકસાન નથી, આ એક ખોટ છે કે આ પ્રક્રિયા જે કુદરતના નિયમ સામે કોઈ પણ વ્યક્તિનું ચાલતું નથી. એટલે આ શરદ પૂનમને હવે આપણે દિવાળી બાદ લઈ જવાનો પ્રોગ્રામ કરીએ છીએ, કારણ કે વરસાદનું ગ્લોબલ વોર્મિંગના લીધે કાંઈ જ નક્કી નથી થતું. દિવાળી સુધી વરસાદ આવે છે અને આપણી બધી મહેનત પાણીમાં જાય છે. માટે આપણે દિવાળી બાદ આને લઈ જવાનો પ્રોગ્રામ છે, અને ટેન્ટેટિવલી અમે લોકોએ એમ ખાલી નક્કી કર્યું છે, બાકી તમારા હિસાબે આપણે સૂચનો લઈશું ને પછી એને નક્કી કરશું, કે દિવાળી જેવી પૂરી થાય અને સ્કૂલો ચાલુ થાય એનો ફર્સ્ટ સેટરડે, એટલે એ આપણું એક ગેધરિંગ બી થઈ જાય અને શરદ પૂનમનો આ જે ઉદ્દેશ્ય છે એ બી પૂરો થઈ જાય. કારણ કે નવરાત્રી પછી 20 દિવસે, દશેરા પછી 20 દિવસ પછી આપણી દિવાળી આવે છે, અને ત્યારબાદ જે બી વેકેશન હોય આપણે આ બધું મહિલાઓની પાસેથી જાણકારી લઈ લઈએ કે ક્યારે વેકેશન ચાલુ થાય છે, ને ફર્સ્ટ સેટરડેના આપણે કરવાનો વિચાર કરી રહ્યા છે. એટલે એ નોંધ કદાચ આપણે તમારા બધાના બધી મંતવ્ય લઈશું ને ત્યારબાદ આપણે નક્કી કરશું. એના સિવાય પણ કોઈ પણ કાર્યક્રમોનો, સાંસ્કૃતિક કાર્યક્રમોના સૂચન હોય તો એ જરૂરથી કે, જેમ કાલે આપણે હોબીઝ જે તમારી બધાની છે ને અમે લોકોએ લખી રાખી છે હોબીઝ, એટલે એ જે હોબીઝ છે ને એ કદાચ અમને બી કાર્યરત થશે ને તો અમે એ બધા હોબીઝને બી વાપરશું. કારણ કે હોબીઝ હોય ને તો જ આ સમિતિઓમાં ભાગ લઈ શકાય. આજ દિવસ સુધી એમ આપણે વિચારતા હતા કે સમિતિઓમાં એ હાલ તું હાલ તું હાલ, મુંબઈ યુવક મંડળમાં એવું નથી થતું. તારી કામ કરવાની ક્ષમતા કઈ કમિટીમાં છે તો એ પોતે સ્વેચ્છાએ કહે છે કે હું આ કરી શકું છું, તો એ કરે છે. આ મુંબઈ યુવક મંડળનો ઉદ્દેશ્ય છે. અને હું એમ પણ નથી કહેતો કે આ કમિટીમાં જે છે એ જ આ સમિતિમાં ભાગ લઈ શકે છે, બહારના બી વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. કારણ કે માસ્ટરી જેની હોય એની એને યુઝ કરવાનું એ મુંબઈ યુવક મંડળ હંમેશા પહેલેથી વિચારે કરે છે કે પહેલાં તમારામાંથી એક પ્રતિભાવો આવે. જેમ હમણાં બી ઘણી પ્રતિભાઓ હોબી હતી, ઘણાની તો લગભગ 4-5 જણની તો ડાન્સ હતી. ત્યારબાદ સૌથી આજની જેટલા સભાઓ હોય, જેટલી સંસ્થાઓ હોય, હમણાં અમે નખત્રાણા ગયા હતા મિટિંગમાં, ત્યાં બી આ એક સમિતિ છે ને એનું નામ જ એ લોકો ખોટું બોલી રહ્યા છે, સગપણ સમસ્યા સમિતિ. આ સમસ્યા છે જ નહીં.
હા, એટલે હવે સુધારી લઈએ, કારણ કે જ્યાં બી આજ બોલાય છે કે સગપણ સમસ્યા સમિતિ, એટલે આ સગપણ સમિતિ છે ને, ઇટ ઇઝ કોલ્ડ મેટ્રિમોનિયલ. આ સગપણ સમિતિ મુંબઈ યુવક મંડળની કાર્યરત છે, જેના પાસે ડેટાબેઝ છે, અને હવે એ ડેટાબેઝ તમારા સાથે કનેક્ટ થવાનો છે. સહયોગી મંડળના પ્રમુખ મંત્રી પાસેથી ડેટાબેઝ કનેક્ટ થાય. 7:30 સગપણ થઈ ગયા છે. હા, એટલે કાલે ખબર, કાલે એનો પાકો આંકડો મળી જશે, કાલે મળી જશે, 8 થશે કે 7 થશે, જે બી હશે, 7:30 થઈ ગયા છે. એટલે એટલે હજી પણ આગળ આપણે વધતા રહીશું. અને એના કન્વીનર છે પૂનમબેન રામજીયાણી, અને જેટલા પણ બીજા બી અહીંયાથી મેટ્રિમોનિયલમાં આ બધા કાર્યરત છે, અને બીજું એક કહી દઉં કે આપણી પાસે કાલે 5 લવ મેરેજ હતા, 5 હતા ને મારા ખ્યાલથી, 5 લવ મેરેજ. એ બધા સગપણ સમિતિમાં લખાવી નાખવાનું નામ. હા, 50%, એટલે વિનયભાઈ જેવું 50%. હવે એક વસ્તુ મને એ કહી દો કે ઘણી વાર આપણે બધા બેઠા છીએ ને, એકબીજાના ચહેરા પર જોઈએ ને, તો હવે હું જ એક્ઝામ્પલ નીતિનભાઈને જોઈ લઉં ને, નીતિનભાઈને એમ કહું કે નીતિનભાઈનો ચહેરો કેવો ગંભીર લાગે છે, પણ એ વ્યક્તિ વિનયને જોઉં, વિનયનો ચહેરો ગંભીર લાગે, તો આપણે કેવી રીતના વાત કરશું? પણ જ્યારે કાલે મનની વાત કરી કે મને મારી ઘરવાળીને બહુ જ, મારી ઘરવાળી સાથે મારું અફેર હતું 50%, મારા તરફથી, ત્યાંથી કઈ નહોતું, એ બોલવાની ખેલદીલી જોઈએ ને, એ બોલવાની ખેલદીલી જોઈએ. આજે આને આપણે આસારામ કહી શકીએ છીએ, મોહિતને, શા માટે? હા, નારણ સાઈ ને આસારામ પાછળ. આ કયા કયા હકથી, કયા અધિકારથી? મોહિતભાઈ તમને ખરાબ લાગ્યું? તને પ્રફુલ્લ ખરાબ લાગ્યું? એટલે કદાચ તો મેં જેમ કાલે ડાયલોગ માર્યો હતો કે જે પોતાની દીકરીને રાખે એ રામ, પરિવારની દીકરીને રાખે એ સીતારામ, ને ગામની દીકરીને રાખે એ આસારામ. એટલે આ મજાક મસ્તીના માહોલમાં આજે મને એમ થાય કે હું આ ભાઈને નીતિન કહીને બોલાવી શકું ને, એ મને ક્યારે હક મળે? જ્યારે આ મેળાવડો, આ રહેણ થાય, ત્યારે મને હક મળે કે નીતિન, આ પ્રફુલ, આ મોહિત, મને કોના નામ ખબર હતા? હું તો મારું જ કહું છું, બધાને, બધા બધા વ્યક્તિઓને એમ જ છે કે કોને કોના નામ ખબર હતા, કોઈને નહોતા ખબર. પણ આ ખબર પડી ને કદાચ ક્યાંક રસ્તે હાલતા જતા હશો ને, ગાડીમાં જતા જોયા કે એ હરેશભાઈ, તો હરેશભાઈ ઉભા રહો, આ હક ક્યાંથી આવ્યો? તો આ સંસ્થાનું એ એક યોગદાન છે. અત્યારે આપણે છીએ, કાલે કોક હશે, પણ એ જે સિંચન કર્યું છે, એણે કેટલી મહેનત કરી છે, તો હવે ફરજ આપણી થાય છે કે આ સંસ્થાને એક સ્થાન આપીએ અને આ સંસ્થાને ક્યાંક હજી ઉપર લઈ જઈએ. બધાના મગજમાં કહું, સંસ્થા ઘણી બધી હોય, આપણે છે ને એકદમ ખુલ્લા દિલથી, કાલે બી એમ કીધું હતું કે જે છે એ સત્ય બોલીએ. સુરેન્દ્રભાઈ તમે જ કીધું હતું ને, બરાબર, આડંબર ન કરીએ. કદાચ હું માઇક પર બોલું કે હું આ છું, તો એ સત્ય હોવું જોઈએ. આડંબરને કોઈ સ્થાન નથી સંબંધમાં. સંબંધ સરખો બંધ હોય એને સંબંધ કહેવાય, અને સમાજ શું કહેવાય? સમાજ શું કહેવાય? આપણે બધા જ સમાજના એક અંગ છીએ. સમાજ શું? સમ આજ, સમ એટલે સરખો, આજ એટલે આજે, આજે જેના વિચાર સરખા છે ને, એ બેઠા છે ને, એને સમાજ કહેવાય. બાકી ઘણી જગ્યા પર આપણે જોઈએ છીએ વિચાર સરખા નથી ને સમાજની મીટિંગમાં, તો એ સમાજ નથી. ઘણી વાર આપણે કહીએ છીએ કે યુવાનોને કાર્યરત કરવું છે, તો યુવાનોની એટલી પહેલ જોઈશે. બાપાઓ હંમેશા બોલતા હોય, હવે આપણે યુવાનોને હવાલે કરી દઈએ, તો આ યુવાનોની ફરજ છે, આપણે કંઈક કરીને બતાડીએ. માટે એકવાર હું આપ સૌ માટે જોરદાર તાળીઓ વગાડવા માંગુ છું કે ખરેખર ત્યારબાદ આપણે સમિતિઓમાં એકાદ સમિક હજી બાકી છે. મેડિકલની સાથે આપણે એક, પહેલાં અત્યાર સુધી મેડિકલ સમિતિ જ હતી, અને એની સાથે આપણે હવે અવયવદાનને જોડ્યું છે. આપ સૌને અવયવદાનની
માહિતી બધાને હશે જ કદાચ. જે લોકો સ્વેચ્છાએ પોતાના અવયવોને દાન કરેલા હોય કે જ્યારે એક ફોર્મ ભરવાનું હોય છે એની અંદર, તો આ અવયવ દાન જે એક સમિતિ મેડિકલ એન્ડ અવયવ દાન, એના કન્વીનર છે ઉષ્માબેન અટક ભોજાણી. ઉષ્માબેન ભોજાણી મલાડ એ હાજર નથી અત્યારે, પણ એના વતીથી હું અશોકભાઈ અને એમની સાથે જે ટીમમાં હોય હસમુખભાઈ રામજીયાણી, આ મેડિકલ અને અવયવ દાનની ટીમ છે. મેડિકલ ક્ષેત્ર એટલે આપણે ઘણા કેમ્પો એવા કરીએ છીએ, અને લાસ્ટ ટાઈમ મારા ખ્યાલથી 2 વર્ષ પહેલા 40માં એક બહુ સરસ ફૂલ બોડી ચેકઅપનો આપણે પ્રોગ્રામ કર્યો હતો, જે રિયલી બહુ કોસ્ટલી થાય છે. અને આફ્ટર એજ ઓફ 50 આઈ થિંક સો ઇટ શુડ બી દેર, એ જરૂરી છે. કારણ કે આજના વાતાવરણ, આજના આ હાઇબ્રિડ ખોરાકને લીધે શરીરોમાં આવતા પરિવર્તન માટે કરીને આ બહુ જ જરૂરી છે. તો એક સરસ મજાનો 40ની અંદર આપણે ફૂલ બોડી ચેકઅપ, જેની અંદર કેટલા રાજુભાઈ 4,000 રૂપિયા કંઈક હતા ને, 2500 એટલે મોર દેન 50%. એટલે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ. ને બીજી ફરી એક અવયવદાનની જેમ ચર્ચા કરીએ, તો અવયવદાન માટે જે કોઈને તમારા વિસ્તારોમાં અવયવદાનની હવે હું જાણકારી આપી દઉં. અવયવદાન આમ જોઈએ ને તો કે અવયવદાન શું કામ કરું, પણ હું એમ કહું માણસ મૃત્યુ પામે એના પછી એની કોઈક વસ્તુઓ જો કોઈકને કામ આવી જાય તો એ ખરેખર એનાથી મોટું દાન તો જીવનમાં ક્યાંય જ નથી. તો અવયવદાન માટે સંપર્ક, અવયવદાનમાં આપણે એવી રીતે કર્યું છે કે આની પહેલા આપણા પરિવારમાંથી કે આપણા કોઈના બી ઘરમાંથી જેમણે બી અવયવદાન કર્યું હોય તો આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, એના પરિવારનું. જો અવયવદાન કરવાવાળો વ્યક્તિ હયાત ન હોય તો એના પરિવારનું સન્માન કરશું, અને જો હયાત હોય તો આપણે એ જેણે દાન કર્યું છે એનું સન્માન કરશું. તો પાટીદાર પ્રગતિ જે આપણું પેપર આવે છે એનામાં બી આ વિશેનો આ વખતે લેખ આવશે, અને એના માટે એક એનું ફોર્મ છે. તો એ ફોર્મ આપણે અશોકભાઈ સેંગાણી આગળ જ મળશે, અને એ ફોર્મ ભરી અને એમને જ પરત કરવાનું છે, અને પછી આપણે જાણ કરશું કે કયા પ્રોગ્રામમાં આપણે એમનું સન્માન કરશું. પણ આની પહેલાં ભવિષ્યમાં ગમે ત્યારે કયો બી વર્ષોમાં ક્યારે બી કોઈએ આપણા પરિવારમાંથી જો અવયવદાન કરાવ્યું હોય તો આપણે એની જાણકારી એ ફોર્મ ભરી અને અશોકભાઈને આપી દેશું, તો એ પ્રમાણે આપણે એનું સન્માન એના પરિવારનું કરશું. અને એ આ પ્રોગ્રામ આપણે ગયા વખતે શરદ પૂનમમાં કરવાનો હતો, પણ એક્ટ ઓફ ગોડ એના લીધે શરદ પૂનમ પણ રહી ગઈ, અને આ બી આપણું અવયવદાનનું એક આજે ઝુંબેશ ચાલુ કરવાની હતી એ બી રહી ગઈ. એટલે આ વર્ષે બી અત્યારે તો માઇન્ડસેટ શરદ પૂનમ જ છે કે એ શરદ પૂનમમાં જ આપણે એ બધા દાનવીરોનું સન્માન કરશું કે એના પરિવારનું સન્માન કરશું. તો એની જે બીજી કોઈ બી કાંઈ માહિતી જોતી હોય તો અશોકભાઈ સેંગાણીનો સંપર્ક કરી લેશું. ધન્યવાદ. અવયવદાન માટે કદાચ નોંધ કરવી હોય કે એના વિશે જાણવું હોય તો અશોકભાઈ સેંગાણીનો ખાસ આપ સંપર્ક કરો, અને અવયવદાન મોટું, બહુ જ મોટું દાન છે. ત્યારબાદ મેડિકલની અંદર બ્લડ ડોનેશન ને એવા ઘણા બધા બીજા ડિટેક્શન, કેન્સર ડિટેક્શન કેમ્પ અને એક્સ્ટ્રા બધા ઘણા બધા એવા કેમ્પો આપણે કરીએ છીએ. મુંબઈ યુવક મંડળ, આપ સૌને સરસ્વતી સન્માનની અંદર એજ્યુકેશન સમિતિ સાથે રહીને એક પાટીદાર વિરલ નામનો એક એવોર્ડ આપણે છેલ્લા 3 વર્ષથી આપી રહ્યા છીએ, કે જેની અંદર એવી પ્રતિભાઓ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગુ પડતી હોય, જેમ એના અંદર લાગુ પડતી હોય અને એવું કાંઈક ઉત્તીર્ણ થયા હોય એવા વ્યક્તિઓને આખા ભારતભરમાંથી આપણે ફર્સ્ટ ટાઈમ આપણે આર્મી ઓફિસરોને બોલાયા હતા, જેનામાંથી 8 જણા પ્રફુલભાઈએ એના પાછળ સારી એવી મહેનત કરી હતી. પ્રફુલભાઈ છાબૈયાએ, આપણા વસઈવાળા આર્મીના જવાનો કોઈક બોર્ડર પર છે ને અત્યારે તો કંઈક કેપ્ટનની પોસ્ટ પણ મળી છે એમનો, મને મેસેજ આવ્યો હતો કેપ્ટનની પોસ્ટ એમને મળી છે, કરબોઈના જે છે એમને કેપ્ટનની પોસ્ટ મળી છે. તો આ બધી પ્રતિભાઓને અત્યાર સુધી આપણને જાણ નહોતી, પણ આ બધી ખબર પડીને તો એક એક હવે ફોન્સ આવે છે કે હા અમે આમ કરીએ છીએ. ઇવન આપણા કણબી નાસામાં બી છે, ઈસરોની અંદર તો 2-3 સાયન્ટિસ્ટ આપણામાં છે ઈસરોની અંદર, બાકી નાસામાં પછી એવી ફોરેન ઘણી બધી એવી સંસ્થાઓ છે જેની અંદર આ ભાઈ છે. ને હમણાં જ એક માહિતી
જીએસટી અત્યારે આપણને લાગુ પડ્યું છે, અને જીએસટીનું ઈ એક મેઇન સોફ્ટવેર છે, એને બી આપણા કોઈક કણબીભાઈ જ ઓપરેટ કરી રહ્યા છે અત્યારે એના એના મેઇન સોફ્ટવેરને. એટલે આપણી એવી ઘણી પ્રતિભાઓ છે. એ પાટીદાર વિરલ આ યુવક મંડળનું એક નવું નજરાણું છે કે જેની અંદર આપણે એની પ્રતિભાને સન્માનપત્ર આપીને એને સન્માની શકીએ છીએ. અને એ સન્માન આપણે આપીને એના પર મહેરબાની નથી કરતા, પણ આપણી સંસ્થા પર ગર્વ અનુભવ કરી શકીએ છીએ કે આ આપણા કણબી સમાજમાંથી, પાટીદાર સમાજમાંથી છે. એટલે આપ સૌને આ કાર્યક્રમને, બાકી કાર્યક્રમોની વિસ્તારપૂર્વક જાણકારીને ઇતિહાસમાં જશું તો આખો દિવસ નીકળી જશે. હવે સમય થયો છે એટલે હવે સમય વધારે થઈ ગયો છે એટલે ઇતિહાસ પર આપણે ન જઈએ, સમિતિઓ પર થોડુંક તમને બધાને ઇન્ટ્રોડક્શન મળી જાય, ત્યારબાદ તમારા સૂચનો વિચારો આ પ્રયાસ પર કે કદાચ ક્યાંક બદલાવ. હું તો કહું તમારે બધા અહીંયા સૂચનો આપવાના છે, કદાચ કાંઈક બદલાવ નહીં તો એપ્રિશિએશન પણ આપણે માંગીએ છીએ કે તમે આનાથી જાણકાર છો. એપ્રિશિએશનની જરૂર નથી, બટ એટલીસ્ટ તમે એના જાણકાર છો. ત્યારબાદ એક આપણી જે મુંબઈની આપ સૌને ખ્યાલ હશે કે એક પોતાની એક વેબસાઇટ છે અને પોતાનું એક સોફ્ટવેર SPYMM કનેક્ટ, જે એન્ડ્રોઈડ અને iOSમાં એટલે કે એપલમાં બંનેમાં ઓપરેટ થઈ રહી છે, જેને વેબકોમ સમિતિ સંભાળી રહી છે. તો વેબકોમ સમિતિના કન્વીનર રોહિતભાઈ થોડું હાજર નથી, પણ એના સિવાય જે કોઈ વેબકોમમાં અહીંયા હોય આપણા મુંબઈમાંથી તો એ સમિતિમાંથી અત્યારે ફિલહાલ હાજર નથી. અને SPYMM કનેક્ટમાં કહી દઈએ કે વર્ડ ઇટ સેલ્ફ ઇઝ અ કનેક્ટ. સોશિયલ મીડિયા શું છે? વોટ ઇઝ અ મીડિયા? સોશિયલ મીડિયા, જેની પાસે સોશિયલ વ્યવસ્થા નથી એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ એટલે સામાજિક, સામાજિક આપણા પાસે સામાજિક ઓલરેડી પહેલેથી જ છે. તો આપણું આ SPYMM કનેક્ટ, જેની અંદર ફેસબુક જેવું ઓપરેટિંગ સોફ્ટવેર, રિક્રુટમેન્ટ અને એવા ઘણા બધા એવા આપણે હેલ્પ થતા એવા એપ્લિકેશન્સો છે. તો એ વેબકોમ સમિતિના અહીંયાથી કોઈ અત્યારે ફિલહાલ છે નહીં. ત્યારબાદ હમણાં છેલ્લા 2 વર્ષથી આપણે શરૂઆત કર્યું છે એડવેન્ચરના માર્ગ પર જવાનું. લેહ લદ્દાખ આપ સૌને યાદ હશે કે આપણી એડવેન્ચર ટ્રીપ બાય કાર, જેની અંદર પણ આપણા જ બધા ભાઈઓ બાય કાર ગયા હતા. અને હમણાં સેકન્ડ એડવેન્ચર ટૂર નેપાલ, 28 જણા ગાડી લઈને ગયા હતા. એન્ડ થર્ડ એડવેન્ચર અત્યારે આપણે 225 છોકરાઓ છોકરીઓને લઈને કોલાડ આપણે એડવેન્ચર પિકનિક લઈને ત્યાં ગયા હતા. આ એડવેન્ચર કમિટીના કન્વીનર એવા બાબુભાઈના ભાઈ ભાવેશભાઈ સેંગાણી, એની સાથે એની ટીમ, એડવેન્ચર સમિતિની જે પણ ટીમ હોય મહેરબાની કરીને ઊભી થઈ જાય. મુંબઈ યુવક મંડળ દરેકે દરેક દિશાઓમાં કોઈ દિશાને બાકી રાખતું મને નથી લાગતું કે કાંઈકથી બાકી રાખ્યું છે. આજે પણ પિકનિકની અંદર આપણે ડાન્સ પણ કર્યો, સ્વિમિંગ પણ કર્યું, મન કી બાત કરી, એટલે હવે કર્તવ્ય તો કરવું જ પડશે. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ બી અ ઓનરેબલ સર્વિસમેન. આપણા શરીરમાંથી જ આપણને કોઈ જરૂર નથી ક્યાંય જવાની. મુંબઈ યુવક મંડળે બધું જ માળખું તૈયાર રાખ્યું છે, ફક્ત એના પર થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. હવે આ બધી જ કામ થાય પણ એ ક્યારે થઈ શકે? કાંઈક પેટમાં જાય તો. એટલે આપણી મુંબઈ યુવક મંડળની ભોજન સમિતિ, જેનું નામ છે અન્નપૂર્ણા સમિતિ, જે ઓલવેઝ દરેકે દરેક પ્રોગ્રામોમાં આપણને શું ખાવું, આપણે ઓલવેઝ બધા પ્રોગ્રામમાં થઈ જાય ને પછી કે યાર ખાવાનું મસ્ત હતું, એટલે એ એક પ્રોગ્રામનો એક ફૂલ સ્ટોપ છે કે એ થાય તો જ પ્રોગ્રામ થાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. તો એવી અન્નપૂર્ણા સમિતિના કન્વીનર એવા મુંબઈ યુવક મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ કરસન રંગાણી, બીજા જે પણ હોય ભાઈઓ અન્નપૂર્ણા સમિતિના,
અન્નપૂર્ણા સમિતિના કન્વીનર આપણે ગણપતિ બાપાના પેટ જેવા રાખ્યા છે, એટલે આપણે ક્યારે ભૂખ્યા રહેવું ન પડે. એટલે એ ખાસ ધ્યાન દેવું, આપણે ક્યારે ભૂખ્યા ન રહેવું પડે. અને એકવાર આપણે સૌ મળીને એક સલામી, એક વીર તાળી બધા મળીને આ એક પાટીદાર યુવક મંડળ મુંબઈને આપીએ કે એ જે નામ છે ને એણે આપણને કાર્યરત કર્યા છે. ક્યા વાત, વાહ વાહ વાહ. અશોકભાઈએ આ જૂનું યાદ કરાવી દીધું. કાલથી અશોકભાઈને બધું જૂનું જ યાદ આવે છે. મન કી બાતમાં મને એમ કહ્યું તો હજી કેટલાને મનની વાત બાકી છે કહેવાની. હાથ ઊંચા કરે બિંદાસ, આજે હાથ ઊંચા કરે. અશોકભાઈને તો બાકી જશે એટલે એ હાથ ઊંચા કરશે, પણ હજી આવા મેળાવડામાં આપણે ધરાવીએ ઈચ્છા કે આપણે મળવું જોઈએ. તો હવે એવો નક્કી કરીએ, રાજેશભાઈએ અને વિનયભાઈએ પૂરી સમગ્ર ટીમ સાથે તમારા દરેક સ્થળે આવું આયોજન કરો. આ સમગ્ર મુંબઈ યુવક મંડળની ટીમ તમારે ત્યાં આવશે. એટલે એકબીજાના પરસ્પરના સંબંધોને ક્યાંક ગાઢ કરીએ, કારણ કે બ્રિજ વન વે ના હોવો જોઈએ. અને બીજી એક માહિતી આપ સૌને દરેકે દરેક કાર્યક્રમમાં અપાતી હોય છે કે એક સહયોગ નિધિ કાર્યક્રમ માટે મુંબઈ યુવક મંડળ પ્રોવાઈડ કરે છે 25,000 રૂપિયા પર યુવક મંડળ, જેની અંદર મોટિવેશનલ, મેડિકલ અને એજ્યુકેશન આ ત્રણને લાગતો કોઈ કાર્યક્રમ અગર તમે કરો તો જેના 25,000 રૂપિયા અથવા તો ખર્ચ, જો 25,000થી વધારે ખર્ચ હશે તો 25,000, બાકી એનાથી ઓછો ખર્ચ હશે તો એટલું આપ દરેકે દરેક યુવક મંડળને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ પ્રોવાઈડ માટે, પૈસા માટે નહીં, પણ આ જ્યારે એટલું ઇન્સ્પિરેશન મળે છે તો આવા કાર્યક્રમો તમે પણ કરો, કારણ કે આજના સ્ટ્રેસફુલ લાઈફની અંદર વી નીડ સમ મોટિવેશન. આ મોટિવેશનલ ઘણીવાર એમ મને શું જરૂર છે, પણ સાંજના આવીને જ્યારે ડિપ્રેસ થઈ જવાય છે ને ત્યારે એ જરૂર પડે છે કે વી નીડ દેટ. ગમે તેટલા આપણે સ્ટ્રોંગ હોઈએ તો પણ ક્યારેક એની જરૂર પડે છે. મેડિકલ એ તો હંમેશા જરૂર પડતી જ હોય છે, કારણ કે આજનું ગ્લોબલ વોર્મિંગ. અને એજ્યુકેશન, આજે એજ્યુકેશન વગર કોઈ પણ બિઝનેસ શક્ય નથી. અત્યારે આપણે કાલે મનની વાત કરી તો ખરેખર એમ કીધું કે હું આટલો ભણેલો છું, હું આટલો ભણેલો છું, પણ એ હવે સીમિત છે. હવે આના પછી અગર કદાચ કોઈ કહેશે કે હું આટલો ભણેલો છું ને બિઝનેસમેન બન્યો તો એ શક્ય નથી. હવે હવે એ સમય પૂરો થઈ ગયો છે. ઓનલાઈન ટ્રેડિંગ એટલા બધા થઈ ગયા છે કે હવે રિટેલ માર્કેટરને પણ પોતાનું બિઝનેસ રિસ્કમાં જણાય છે. અત્યારે ગોરેગાંવના રોડ ઉપર જોઈએ છે, ટ્રાફિક પર મોબાઈલ પર વડાપાઉં આપવા આવે છે, એટલે એટલું બધું ઓનલાઈન થઈ ગયું છે. તો એટલે આપણને સર્વાઈવ કરવા માટે એવા કંઈક જુસ્સાઓ, એવા નવા કાર્યક્રમો આપણને લાવવા પડશે, તો જ આપણે સર્વાઈવ થઈ શકું. બાકી માં ઉમાની કૃપાથી ઉમિયા માએ ક્યારે પણ આપણને આ મંદીમાં અસર કરતા નથી કર્યા. અને કાલે એક નાનકડી વાત એક જે હતી કે આપણા જ ભાઈએ ક્યાંક ઓલું થઈ ગયું હતું, XYZ જે બી હતું, પણ આપણે એવી નિષ્ઠા કરીએ કે આપણા ભાઈઓને બધાને સાથે લઈને ચાલીએ, એટલે કોઈ ભાઈઓને એવી તકલીફનો સામનો ન કરવો પડે. એટલીસ્ટ એની જો પડખે ઊભા રહેશું ને તો પણ એ નીકળી જશે. અને હંમેશા ડૂબતા જહાજને લોકો વધારે ડૂબાડતા હોય, પણ હું એમ કહેવા માંગુ છું કે ડૂબતા જહાજને જો તારશું ને તો એ આપણને ઓલા કિનારે સુધી પહોંચાડી દેશે. એટલે આપણે થોડીક બ્લેમ ગેમથી બહાર આવી જઈએ અને આ ગમે તે, કારણ કે બિઝનેસમાં ક્રાઇસિસ બધાને હોતા હોય છે, પણ એ એક સપોર્ટ કરીએ. અને આ ઉદ્દેશ્ય એ છે કે આપણા બધાના સહારાથી, બધાની સહાયથી, બધાના ખાલી વિચારો બી જશે ને તો એ માણસને મોરલ સપોર્ટ મળશે. એટલે અહીંયાથી મને હવે તમારા મંતવ્યો મુંબઈ યુવક મંડળે, ખાસ આપણા કે તમારા મંતવ્યો અને દરેકે દરેક સમિતિના લીડર્સ જેટલા પણ છે, મહેરબાની કરીને નોટ પેન લઈ લે, ના હોય તો પેપર આપણે અહીંયાથી પ્રોવાઈડ કરી દઈએ, કે કાંઈ પણ સૂચનો હોય તો એ લોકો નોટ કરશે. એ વિચારાધીન છે, આપણે એનો વિચાર કરશું, એના પર જરૂરથી અમલ કરશું. અને એ સિવાય પણ
કાંઈ પણ બીજું કેવું હોય, ઈચ એન્ડ એવરી પર્સન શુડ હેવ ટુ સ્પીક. આપણે શોર્ટમાં સમય ઓછો છે, ત્યાર પછી પાછા આપણે સ્વિમિંગ પુલમાં પડવું હોય કે જે કરવું હોય એ કરી શકશું. તો આપણે શરૂઆત કરીએ, ક્યાંથી શરૂઆત કરશું? આજે મને એમ થાય છે કે કોઈને બોલાવવા ના પડે, બધા સ્વેચ્છાએ આવે. ક્યાં બાત, જોરદાર તાળીઓ થઈ જાય. આ ભાઈ આવે છે આપણી સામે. કાલે આપણે જેમ ખુલ્લા મનથી મંતવ્ય આપ્યા ને, કદાચ યુવક મંડળ કયું કામ કરે, કેવું કામ કરે તમારા મનમાં હોય ને, તો આજે બી શરમાતા નહીં. આ બહેનો આવી છે ને, તો એ આપણી જે મનસુખભાઈએ કીધું કે સ્ટાર્ટિંગ જ્યારે યુવક મંડળનું થયું ને, ત્યારથી બહેનોનો અંદર સહયોગ સાથ સહકાર રહ્યો છે. તો આજે એ પણ આપણા યુવક મંડળના જ સભ્ય છે, સદસ્ય છે. કાલે કદાચ થોડા ખુલ્લા હશું, કદાચ બધા આપણે જેન્ટ્સ હતા, છોકરાઓ હતા, નતું બોલવું તોય આવીને બોલી જતા હતા. પણ આજે હું તમને ખાસ વિનંતી કરું, આ આપણી બહેનો છે અને ખાસ યુવક મંડળનું રિપ્રેઝન્ટેશન કરે છે, એટલે આપણે એ લોકોને અહીંયા આજે બોલાવ્યા છે. તમારા જે કાંઈ પણ મંતવ્ય હોય, આપણે ઘરે જ વાત કરી રહ્યા, આજે આપણે કૌટુંબિક ભાવનાથી ઘરે જ મળી આવીએ. ઘરમાં બોલતા હોય એમ પણ પોતાના સજેશન આપી જશો ને તો ચાલશે, પણ જરૂરથી તમારું સજેશન આપજો કે જે યુવક મંડળ મુંબઈ માટે છે ને ખૂબ જ મહત્વનું છે એમ. મિતેશ અંબાલાલ ચૌધરી, ખારઘર યુવક મંડળ સહમંત્રી. આપણે અહીંયા બિઝનેસની વાત કરી કે એકબીજા જોડે કનેક્ટ હોવું જોઈએ, એકબીજા જોડે બિઝનેસ કરવો જોઈએ, આપણા જ ભાઈઓને બિઝનેસ આપવો જોઈએ. પણ એના માટે પ્લેટફોર્મ શું? મારે ચાલો કોઈ કેબિનનો ઓર્ડર આપવો છે, એક ભાઈ હતા કાલે કેબિનવાળા, તો હું એના જોડે કનેક્ટ કઈ રીતે કરી શકું? અત્યારે પ્રોબ્લેમ એ છે કે એનો હું કોન્ટેક્ટ કઈ રીતે કરી શકું? આપણી વેબસાઇટની અંદર એક ઓપ્શન છે આપણું બિઝનેસનું અંદર એડ કરવાનું, પરંતુ એનામાં લગભગ મારા ખ્યાલથી કોઈ રજીસ્ટર બહુ નથી, મેં જોયા હતા એમાં. તો કમ્પલસરી બધા ભાઈઓને પોતાનો બિઝનેસ એમાં રજીસ્ટર કરવો જોઈએ, તો એક જ પ્લેટફોર્મ ઉપર આપણે એને શોધી શકીએ. ખાલી એક જ ક્લિકથી આપણે બિઝનેસને શોધવો હોય, આપણા ભાઈને શોધવો હોય, તો શોધી શકાય અને કનેક્ટ કરી શકાય. સારું જ કહેવું છે. હા, ધન્યવાદ. આપણે એટલે આ બધી નોંધ અહીંયાથી થઈ રહી છે, અને ખાસ અમારા મંત્રી સાહેબ ને પ્રમુખ સાહેબ તો ખાસ આમ ઇમ્પ્લિકેશન છે. પણ ચૌધરી સાહેબ જે બોલ્યા ને, રિયલી એક વસ્તુ ધ્યાન દેવાનું છે કે કર્તવ્યની ભાષામાં, કર્તવ્યના ડેફિનેશનમાં, કર્તવ્યની વ્યાખ્યામાં એ આવે છે કે આ એક વૃક્ષ છે, પણ એની શાખાઓ કોણ છે? સહયોગી મંડળ. તો આ સહયોગી મંડળના પ્રમુખ અને મંત્રીની ખાસ કરીને આ જવાબદારી થાય છે કે દરેકે દરેક ફોર્મ રજીસ્ટર્ડ તેમાં હોવી જોઈએ. અને ખરેખર ભાઈએ બહુ જ સારું કીધું કે કોણ રજીસ્ટર્ડ છે. મને એમ કહ્યું એસપીવાયએમ કનેક્ટરમાં કેટલા જણાએ ફ્રેન્ડ બનાવ્યા હશે. તો પ્રમુખ મંત્રી આ ખાસ નોંધ લે, અમે તો નોંધ કરીએ છીએ, સાથે સાથે તમે પણ એ નોંધ રાખજો કે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ થાય. આપણે એમ ના કરીએ કે આ હોલની બહાર જઈએ અને બધું વિસરાઈ જાય. આપણે એક સમાજ સેવક છે, સમાજે આપણા પર કંઈક વિશ્વાસ મૂક્યો છે. થેન્ક યુ. નેક્સ્ટ આવો દિનેશભાઈ. આજનો આ બે દિવસથી પ્રેરણા 2018, ખરેખર આટલા પ્રમુખો અને આટલા મંત્રીઓ એક સાથે કદાચ આ એવો પ્રોગ્રામ છે કે અત્રે મળ્યા હશું. મનસુખભાઈએ કીધું કે હવે આપણે નામથી બોલાવી શકશું, રસ્તે આવશે તો ઊભા રાખીને વાત કરી શકશું, પણ એક પ્રોગ્રામમાંથી નહીં થાય. આવા પ્રોગ્રામ વારંવાર થતા રહે, હું તો કહું 6-6 મહિને આવા પ્રોગ્રામ થવા જોઈએ. ભલે ઇન્ડિવિઝ્યુઅલ ખર્ચો આવે એ ચાલશે, યુગ મંડળ ન ભોગવે, પણ વારંવાર પ્રોગ્રામ થશે ને તો જ આપણે રસ્તે ઊભા રહીને મળી શકશું, અન્યથા આજે આમાંથી નામ નહીં આવડે. અસ્તુ. પા દિનેશભાઈ, જરૂર ધ્યાન દેશું અને બોરીવલી યુવક મંડળને પહેલો મોકો આપી દઈએ મુંબઈ યુવક મંડળને આમંત્રણ આપવાનો. સાચી વાત છે. હા, તો એમ કરીએ. નેક્સ્ટ આપણે ઝડપથી બધા જ ઊભા થઈને ફટાફટ, આપણે પછી હજી પણ સમય ઓછો રહેશે ને, પછી કામ ઘણા કરવાના છે. આવી જાઓ. હા, આવો. યસ ગિરીશભાઈ, મોસ્ટ વેલકમ. હવે જે ભાઈએ વાત કરી બિઝનેસની, મેં ભાયંદરમાં એક આનું
એક હમણાં જ કર્યું હતું, અત્યારે મંદી છે ને, મેં ખાલી નાખ્યું સુપરવાઇઝરની જરૂર છે, 5 ફોન આવ્યા, એટલે મેં સમાજમાં વાત કરી, મેં કીધું આ કરો. ઘણા શું કે ખબર છે, આપણામાં આવા છે એટલે દબાવવા માટે, પણ મેં તોય કીધું કે ના, આ વસ્તુ કરવી જ જોઈએ, જરૂરી છે, કેમ કે આપણે જ આપણા વ્યક્તિને કામ અપાવી શકાય, એટલે આજે કરવું એક જરૂરી છે. એટલે મારું કહેવાનું એક એ છે કે આપણે વોટ્સઅપ છે એનામાં પ્રમુખ મંત્રીનું આપણું જે છે ને એનામાં અપડેટ નાખીએ ને તોય સારું રહે, કેમ કે હરેકના ઇન્ડિવિજ્યુઅલ હશે, જે કે મારું યુવક મંડળનું એક ઇન્ડિવિજ્યુઅલ આખું છે, તો એનામાં આપણે જઈ શકાય. અસ્તુ. જરૂર ગિરીશભાઈ, આપણે ગ્રુપ્સ આપણા પર છે, પણ ઘણીવાર ગ્રુપનો યુઝ પણ છે ને માણસોને એટ્રેક કરતો થોડો, કારણ કે ગુડ મોર્નિંગ એન્ડ સો એન્ડ સો સો એન્ડ સો, એટલે 2-5 કિલોમીટર ક્યાંક મેસેજ ગોતો હોય ને તો 5 કિલોમીટર દૂર જવું પડે નીચે, અને એ આંગળીઓ હવે થાકી જાય રહી. એટલે જરૂર એમનો આપણે સુઝાવ છે, આપણે ગ્રુપ્સનું એવું કંઈક કરશું, એ બિઝનેસ ગ્રુપ કરીને સહયોગી બનાવી શકાય એક નવું ગ્રુપ, કારણ કે આ એક સામાજિક ગ્રુપની અંદર એને લાગતા પ્રોગ્રામો કરીએ તો સારું. પણ હા હા, બિલકુલ બિલકુલ, એટલે એ એક એક ગ્રુપ અલગ ફોર્મ કરીને આપણે એ કરી શકાય, આપણે એ હા બિલકુલ બિલકુલ બરાબર છે. હવે આપણા વાંચતી ઊંચા નીચા થાય છે, આવો હેપી ટીચર્સ ડે, આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ બરાબર. હા આવી જાઓ. હર્ષદભાઈ જે ડોંબિવલી યુવક મંડળના પ્રમુખ છે, વાહ, ના ખુલાસો હવે કાંઈ નહીં, યુવક મંડળના સમિતિ, કાંઈ કાર્યક્રમ, કાંઈ સુઝાવ, કાંઈ એપ્રિશિએશન. ટીચર્સ ડે કાલ પૂરો થઈ ગયો ભાઈ, આજે યુવક મંડળ, મુંબઈ યુવક મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એજીએમમાં જે મેં એક સ્પેશિયલ એક સુઝાવ મૂક્યો હતો એનું તમે ખરેખર જલ્દીથી પાલન કર્યું છે, ખરેખર ધન્યવાદ છે. બસ એટલે આ બહુ એક સરસ કાર્ય થયું એ, અને બીજું સમિતિ હું ગેરટર્મમાં હતું ત્યાં શું લગભગ હતું આમ કોઈ મને ખબર નથી હતું ને, તો ભલે હશે. એટલે આના તો કઈ નતા, કઈ જાય તો કોણ બહાર આવે. એક રિયલ એક સજેશન એ હતું કે અમે નવા છીએ, એમ ક્યાંય આવ્યા, આવા સમાજમાં લેવાનું ક્યાંય કામ નથી, મતલબ કઈ વાત આવ્યા નથી, કઈ તમે કઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. ને થોડુંક એવું લાગેલું કે હવે યુવાનો આવતા હોય તો વડીલ જે થઈ જાય ને વડીલ, એ વડીલે પછી સમજી વિચારીને બેસી જવું જોઈએ કે હવે આ યુવાનો આવ્યા છે તો આપણે બેસી જવાનું, કરશે કંઈક કરશે ને એ, બરાબર છે ને, એ જરાક ધ્યાન રાખજો ભાઈ. બાકી હવે આગળ ફરી છે, હવે એ તો તમારામાં સમજણ ખપે ભાઈ કે હું હવે વડીલ થયો છું એમ. સાચી વાત, એમના વિચારો કે પરિવર્તન પરિવર્તન હોવું જોઈએ. અશોકભાઈ ધોળું, અચ્છા નમસ્કાર મિત્રો, હર્ષદભાઈ ડોંબિવલીથી આવ્યા હતા, એટલે અમારું કેવું છે કે ભાઈ અમે અમારા ઘરમાં રાજી છીએ, એ અમારી પરંપરા છે ડોંબિવલીની, કારણ કે શું હોય જનરલી બહુ ઓછા જિજ્ઞેશભાઈ કે એવા રિપ્રેઝેન્ટેટિવ જે મુંબઈ લેવલ સુધી ગયા હોય એ બહુ ઓછા કાર્ય કરતા, કારણ કે અમે શું હોય અમે આખો સંસાર એ કુવાના ડેડકાય ને એ ટાઈપનો અમારો, એટલે ખામી કહો કે પ્લસ કે માઇનસ જે ગણતા હોય, ડોંબિવલીની અમારી એક એ કે અમે આખો સંસાર એ ડોંબિવલીમાં જ ગણી લઈ રહ્યા ને એમાં જ રાજી રહીએ છીએ. એટલે આ હર્ષદભાઈએ જે કીધું એ સાચી જ વાત છે, કારણ કે એ ગયા વખતે હતા, પણ એ કેવું કે ડોંબિવલીમાં, એટલે અમને એમ થાય કે આપણા જિજ્ઞેશભાઈ છે ને વાત પૂરી થઈ ગઈ, આપણે બીજાને જવાની જરૂર નથી, એટલે અમારી બી એ જ ઈચ્છા છે, કારણ કે જિજ્ઞેશભાઈ અત્યારે છે ઠીક છે, ડોંબિવલી એ બ્રિજ છે, કનેક્ટ કરે છે મુંબઈ યુવક મંડળને ડોંબિવલીને, એવી રીતે પાછળની જનરેશનમાંથી બી એવા એક્ટિવ કાર્યકર્તા જોઈશે, જો નહીં હોય ને તો કનેક્શન તૂટી જશે. અને મારા ડોંબિવલી ભાઈઓને એ જ વિનંતી છે કે ભાઈ આપણે ડોંબિવલીમાં જે કરીએ છીએ અતિશ્રેષ્ઠ છે,
પણ તમે શ્રેષ્ઠ છે કે ખરાબ ક્યારે કમ્પેર કરી શકશો? જ્યારે તમે બહારનું જોશો ત્યારે. એટલે મારો એક જ સુઝાવ છે કે ભાઈ તમે બહારે નીકળો, અને આપણે મુંબઈને લીધે આપને પ્લેટફોર્મ મળેલો તો આપણે એકબીજાથી બધે કનેક્ટ થઈએ અને બીજા બધાના બી કાર્યક્રમ જોઈએ. અને એમાંથી જો કેવું છે, આપણે ભગવાન મગજ દીધું હોય, જે સારી ચીજો એ અપનાવો ને, ખરાબ ચીજ મૂકી દો. કદાચ તમે એક નાના 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 પરામાં જઈને ક્યાંય જોશો ને તો એમાં બી તમને કોઈ સારી ચીજ જાણવા મળશે. અસ્તુ. અશોક પરસોત્તમ દોડુ, ઘાટકોપર યુવક મંડળ. સૌ પ્રથમ તો પાટીદાર યુવક મંડળ મુંબઈનો આભાર માનીએ કે આપણે એક છત્રછાયા નીચે દરેક સહયોગી મંડળના સભ્યો આપણે હાજર થયા. એક રિક્વેસ્ટ એવી કરવી છે કે કદાચ અત્યારે તો પ્રમુખ મંત્રીને આમંત્રણ આપ્યું છે, પણ હજી થોડોક એને વાસ જગ્યાએ લઈ જઈએ તો દરેક સહયોગી યુવક મંડળના દરેક કારોબારી સભ્યનું જો એક આયોજન કરે ને બે વર્ષમાં એકવાર કદાચ, તો મને એમ લાગે છે કે એ લોકો પછીના વર્ષમાં મળશે ને તો આપસમાં હજી એ લોકોની આત્મીયતા નજીક આવી જશે. બીજું, જે પાટીદાર યુવક મંડળ મુંબઈના હોદ્દેદારોએ હમણાં એમ કીધું કે શરદ પૂનમ દિવાળીનું વેકેશન પૂરું થાય એના પછીના પહેલા સેટરડે, તો અમારા ઘાટકોપરની અંદર ઘાટકોપર સમાજનું સ્નેહમિલન દિવાળી પછીના વેકેશનના પહેલા સેટરડેના થાય છે. કદાચ તારીખ ક્યાંય ક્લેશ ન થાય સમાજની. કદાચ હવે કદાચ અહીંયા થતું હોય પહેલાં તો આપણે ત્યાં કહી દઈએ કે એ તારીખ ન કરીએ, એટલે આપણે સમાજના દરેક કાર્યક્રમ માણી શકીએ. એક ચીજી. બીજું કે સગપણની વાત કરી તો હું જ્યારે પ્રમુખ બન્યો ને એ વખતે બી પહેલી જ વાત મેં એમ કરી હતી કે આપણે દરેક યંગસ્ટરને એક તાંતણે જોડવા છે. પહેલાં તો મિત્રતાના ભાવે, બરાબર ને, પછી 25% અહીંયાથી આવે ને 25% ત્યાંથી આવે. નારાયણ સાહેબ નમસ્તે, બહુ ધ્યાનથી સાંભળો છો, ધન્યવાદ. અહીંયાથી હા, એટલે આપણી ગણતરી એવી છે ને, અમે એક આવો કાર્યક્રમ ગયા વર્ષે 14 ઓક્ટોબર 2017ના આ જ જગ્યાએ કર્યો હતો. ઘાટકોપર યુવક મંડળે એક પિકનિકનું આયોજન કર્યું હતું, એમાં કુંવારા છોકરા છોકરીઓ 18-20 વર્ષથી ઉપરથી લઈ અને જે અંદાજે 30 વર્ષ સુધીના, એમાં બી અમારા કુસુમબેન જે અત્યારે સકપણની અંદર છે જ, હા પૂનમબેન હતા, હા અહીંયા આપણા, સોરી પૂનમબેન, હા નામ જોઈ લેજો, મુંજાઈ જવાય છે, કોણ કેનું છે હા. પણ અમારા બેઉ ઘાટકોપરના છે એટલે અમને બેઉ બધી જગ્યાએ કામ આવે છે, હા હા, એ હોંકાર એટલે ખબર પડી જાય એને કોણ છે. અને આપણા કુસુમબેન તમને કહી દઉં, ઘાટકોપર મહિલા મંડળના બી મહામંત્રી છે, હા. અને ઘાટકોપર યુવક મંડળમાં આવવા માંગતા હતા, અમે રોક્યા એને, હવે ઉભા રહેજો, હવે આ ટર્મ પૂરી થવા દો, એના પછી તમારો વારો દેશું એને, હા. એટલે નહીં, આપણે ચાન્સ આપવો છે એમને પણ, હા હા. એટલે મુંબઈ યુવક મંડળને બી આપણે એક વિનંતી છે કે એ લોકો જે આ સગપણની વાતો કરે છે એમાં ઘાટકોપર યુવક મંડળનો પૂરેપૂરો સહયોગ રહેશે. અને ગમે ત્યારે યંગસ્ટરના કાર્યક્રમ કહો ને એમાં આપણે યંગસ્ટર જ બનવું છે. અત્યારે 40 વર્ષની ઉંમર છે ને આપણે કહો ને 20 વર્ષ, આપણે 20 ફરીથી એકવાર ટ્રાય કરીએ, હા. ધન્યવાદ મિત્રો. વાહ અશોકભાઈ, તમારું સૂચન ધ્યાનમાં લઈ લીધેલું છે અને ડેટોને ક્લેશ કરવા માટે આપણે એ પછી નહીં થાય એવું જ ગોઠવશું. આવો, કદાચ કોઈ ન બોલી શકતા હોય ને કંઈક તો કોકના શબ્દો પણ આપણે બની શકીએ છીએ. આવો, વાહ, આવો આવો, આપણે મનસુખભાઈ ઘણી સમિતિને નામ લીધા, એમાં એક બિઝનેસ સમિતિ હતી, કારણ કે નામ ન લે બરોબર કે બે વર્ષમાં કોઈ પ્રોગ્રામ નથી થયો, એટલે એટલે હવે આપણી ઈચ્છા એ કે બધા ભેગા થઈને એક બિઝનેસ મોટિવેશનનો પ્રોગ્રામ કરવો જોઈએ. અને બીજું કે આપણે બિઝનેસ મોટિવેશન ભેગું કે આપણે સમજો કે આપણે નવો કોઈ બિઝનેસ ખપે તો એના માટે કોઈ જાણકારને ભેગો બોલાવીને આપણા મુંબઈની આજુબાજુમાં ક્યાં ક્યાં બીજો શું બિઝનેસ કરી શકી અને કેટલા બજેટમાં અને શું કઈ જગ્યામાં, સમજો કે નાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો એટલો શું આપણા કણબીમાં, આપણા મુંબઈ એરિયામાં પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીનો માહોલ નથી. સમજો આપણે ગુજરાત જઈએ તો ઘણા ઇન્ડસ્ટ્રીઓમાં બેલી છે અને પાર્ટનરશીપમાં છે, પણ આપણા કને એવો ઇન્ડસ્ટ્રીનો માહોલ નથી, કારણ કે જેના કને બે પૈસા થાય એટલે બિલ્ડિંગ લાઈનનો પાર્ટનર જોડાઈ જાય. એટલે એ સહેલો ધંધો કે યુવક મંડળની મિટિંગમાં જવું હોય તો આપણે ફુરસદ હે, હાલો બિલ્ડર હોય એટલે કાઢી શકે, બીજા કોઈ ટાઈમ ને કાઢી શકે. તો એવો કોઈ બિઝનેસ આપણે આજુબાજુમાં કરવો હોય તો એના માટે મોટિવેશનને બોલાવીને સલાહ લઈને, એવા છે ઘણા કે તમને શું ધંધો કરવો, એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય, જગ્યા કઈ કે કયા એરિયામાં થઈ શકે, તો એવાને બોલાવીને કંઈક કરી પ્રોગ્રામ તો સારું હોય. ધન્યવાદ ભરતભાઈ. અમે અમે માફી માંગીએ છીએ કે એક સમિતિ રહી ગઈ છે, બિઝનેસ
જેના હેડ છે જતીનભાઈ પરવાડિયા મુલુંડથી. આ વખતે બી હમણાં તો તમારું જ નામ હતું ને નોંધપાત્ર, એટલે હજી ફોર્મ નથી કર્યું, પણ ત્યાં સુધી જતીનભાઈ પરવાડિયા આપણા હેડ છે એટલે, અને ભરતભાઈ બી હવે એમાં ઇન્વોલ્વ થઈ ગયા છે, ભરતભાઈ છાબૈયા. એટલે જતીનભાઈ ને ભરતભાઈનો બેયનો સંપર્ક આપણે રાખશું ને હવે નોંધ લઈ લઈએ કે બિઝનેસને પણ ક્યાંક આ કમ્યુનિકેશન વધે અને બિઝનેસને વિસ્તાર વધે. હા, સુરેન્દ્રભાઈ રંગાણીને પણ લેશું, હવે એમને જ બોલાવી લઈએ આપણે. ધન્યવાદ મનસુખભાઈ. બિઝનેસની વાત આવી તો મારા મનમાં બી એક સુજાવ આવ્યો. આપણે આપણી સમાજના ઘણા જ્ઞાતિજનો હજી સ્ટોક માર્કેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે SIPમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પાછળ રહી જાય છે. હું ટ્રેડિશનલ વેથી નથી કહેતો કે સ્ટોક લીધો અને સ્ટોક વેચી નાખો, પણ પ્રોફેશનલ વેથી 10 વર્ષ સુધી એક જ સ્ટોક સતત લયા રાખો, તમારા છોકરાના નામે કે તમારી છોકરીના નામે, કે 15 વર્ષ સુધી એક જ સ્ટોક, વર્ષે સમજો કે 15,000 રૂપિયાનો એક સ્ટોક તમને લેવો છે, એક જ સ્ક્રિપ્ટ, તો એ એક મલ્ટિપલ એવું એક રૂપ ધારણ કરશે. કદાચ આપણે જોયું જશે કે ઇન્ફોસિસ 92માં મારી પાસે આટલા હતા તો આજે કરોડોમાં રમે છે, ને એ બધા એક્ઝામ્પલ આપણે કદાચ આપી શકશું પાછળ. તો આપણે એક એક એનું આયોજન કરવું જરૂરી છે. બીજું, બેન્કિંગ સેક્ટર પણ ઘણા સુધારા વધારા થયા છે, જેવી રીતે કે કરંટ એકાઉન્ટમાં બેન્કો બધી વ્યાજ આપતી થઈ ગઈ છે, ઓટો સ્વીપ એકાઉન્ટ થઈ ગયા છે. આપણે બધા અહીંયા બિઝનેસમેન છીએ તો આપણે એક રિક્વેસ્ટ કરું છું કે આપણા બધાના કરંટ એકાઉન્ટ તો હશે જ, પણ કોના એકાઉન્ટમાં ઓટો સ્વિફ્ટ ફેસિલિટી છે આજની તારીખમાં? છે, બહુ સારી વાત છે, પણ બહુ લોકોના ઓછા હાથ ઊભા થયા. પણ હું મારું એક્ઝામ્પલ આપું, આંકડા સાથે આપું. મારી એક કંપનીમાં લગભગ મેં 4-5 વર્ષની અંદર ઓટો સ્વિફ્ટ એકાઉન્ટમાં, એટલે કે 1 લાખ રૂપિયા રહે અને બાકીની ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જાય, FD બનતી આવે, મલ્ટિપલ FD બનતી આવે, એની જેવી રીતે ચેક ફાડીએ એવી રીતે પાછા આપણે રિવર્સ સ્વીપ મળે આપણે એકાઉન્ટમાં. તો લગભગ 4-5 વર્ષમાં મારી એક કંપનીને 23-24 લાખનો મને વગર કાંઈક કરીએ એનો મને ફાયદો મળ્યો છે અલ્ટિમેટલી. તો આ એકચ્યુઅલી આ બધી સમજણ આપવી જરૂરી છે બિઝનેસ સેલને. સુરેન્દ્રભાઈ લગભગ હમણાં હેડ કન્વીનર છે, તો આપણે એકનું એવું આયોજન રાખીએ જેથી કરીને લોકોમાં સમજણ વધે. ધન્યવાદ. બેન્કિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે ખાસ આ નોંધ લઈએ કે બેન્કિંગ એન્ડ સેફ ઇન્વેસ્ટમેન્ટ, આવો કંઈક પ્રોગ્રામ લઈને આવીએ, એટલે બેન્કિંગ અને સેફ ઇન્વેસ્ટમેન્ટ આપણે લખી લેશું. ત્યારબાદ આવો આપણી પાસે સમય, આવો ભાઈ જીતેનભાઈ આવો. ધન્યવાદ. મારું નામ જીતેન ખીમજીભાઈ જાદવાણી, શાળ યુવક મંડળના મંત્રીજી. હું 3 સમિતિ પાસે એક અપેક્ષા રાખું છું, એક સાંસ્કૃતિક સમિતિ, ત્યારબાદ એડવેન્ચર સમિતિ અને પછી એક મેડિકલ સમિતિ. આ 3 એટલે મારા અનુભવ શેર કરીશ કે ભાઈ સાંસ્કૃતિક સમિતિએ જે શરદ પૂનમની જે વાત કરી છે ને, તો એની રિક્વેસ્ટ એમ કરીશ કે તુલસી વિવાહના પહેલાંના કોઈક રવિવાર લેશો તો બહુ સારું રહેશે. કારણ કે શું છે કે શનિવારના આપણે કરીએ છીએ તો અમે લોકો જે બિઝનેસવાળા છે ને એ શનિવારના નીકળવામાં થોડાક તો બી ઓછા અમે નીકળીએ છીએ. જો રવિવાર હશે તો આખો દિવસ અમારી માટે એક સારું એક આયોજન માટે રહી હશે. અને ત્યારબાદ મેડિકલનો અમારો અનુભવ કહું ને તો પાછળા 2 વર્ષમાં અમારા જે કોન અને ઉલ્લાસનગરના જે ઝોન છે એનામાં અમને 3 કે 4 કેન્સર પેશન્ટ અમને મળ્યા છે પાછલા ટૂંકા સમયમાં. તો આપણે જે બ્લડ ડોનેશન કરીએ છીએ ને એ અલગ અલગ સંસ્થાઓ તરફથી આપણે બ્લડ ડોનેશન કરતા આવ્યા છીએ, પણ જ્યારે આ કેન્સર પેશન્ટ આપણા ઘરમાંથી કોઈ આવી જાય છે ને તો ત્યારે એ સંસ્થાઓ આપણા જે પેશન્ટ જે હોસ્પિટલમાં એડમિટ થાય છે ને ત્યારે એ લોકો બ્લડ એક્સેપ્ટ નથી કરતા. તો એ વસ્તુ ત્યારે એવી આવે છે ને આપણે કાંઈ કરી નથી શકતા અને કોઈને કાંઈ કહી નથી શકતા, આપણે લોકો રિઝર્વ થઈ ગયા હોઈએ. તો એક રિક્વેસ્ટ છે કે મેડિકલ સમિતિને કે આવું એક કાંઈ બી ટ્યુનિંગ આપણે કરાવી દઈએ તો એ બ્લડ એટલે બેંક હોસ્પિટલવાળા એ લોકો ત્યાં એક્સેપ્ટ કરી શકે. અને ત્યારબાદ એક એડવેન્ચર, હમણાં ટૂંકા ગાળામાં જ આપણે કોલાડનું એક એડવેન્ચર ટ્રીપ કરી હતી કે આપણા યુવાનો આ એક બેનરનું માન રાખી શકે, રાખવું જોઈએ. અસ્તુ. જીતનભાઈ સાચી વાત છે કીધું કે મેડિકલ માટે આપ સૌ ખાસ કરીને સંપર્ક કરો, કારણ ઘણીવાર
આપણી પોતાની સેલ્ફને આપણે કહેતા હોય કે અમે પરા, અમે ગામ, હવે આજ પછી એ બધી વસ્તુઓ ભૂલી જવાની છે. તમે આવો, કયો આ સમિતિ લીડરોને કયો તમારી પાસે પ્રોગ્રામ, એજ્યુકેશન હોય, મેડિકલ હોય, બધા જ હોય. અને એક બીજી વસ્તુ છે કે ગમે તેટલી તકેદારી રાખ્યા બાદ પણ થોડીક જવાબદારીઓ ફરી એકવાર આપણા લોકલ પ્રમુખોની અને મંત્રીની, એટલે કે આખી આખી તમારી કારોબારીની બને. નામ તમે એવા જોડાઓ કે સહયોગી મંડળ ઓલવેઝ એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરતું હોય કે ના, એ વિશ્વાસમાં રાખતું હોય કે ના, અમે આ છોકરાઓને મોકલીએ છીએ, બરોબર છે, આ છોકરીઓને મોકલીએ છીએ, બરોબર છે. આ સહયોગી મંડળ થોડીક રિસ્પોન્સિબિલિટી લેવી જરૂરી છે. આ સહયોગી મંડળના સથવારોનો આ ભાવાર્થ જ આ છે કે થોડીક, કારણ કે જ્યારે આપણે કેન્ડિડેટ મૂકતા હોઈએ ને મુંબઈ યુવક મંડળનું, ક્યારેક જ્યારે નોમિનેશન થતું હોય કે તો મારું મૂકો, મારું મૂકો, એમાં બી ઘણી વાર તો એ જ્યારે સહયોગી મંડળ કહે છે કે ના અમને આ સીટો જોઈએ છે, તો આ વસ્તુમાં બી જવાબદારી એટલી જ લેવી જરૂરી છે. માટે એ આપણે એક નોંધ લઈએ અને એ ખરેખર એક ટાંકવાની વાત છે કે ક્યાંક આપણને એક સરસ મજાના સફેદ પત્રની અંદર એક નાનું કાળું ડાઘ ન લાગી જાય એની તકેદારી આપણે જરૂરથી લેશું અને એની નોંધ રાખશું. પણ આપણી બધાની એટલી સમગ્ર જવાબદારી છે. અહીંયાથી જેટલા વ્યક્તિઓ બોલે છે આપણે બધા જ, પણ ફરજ બધાની છે. સમિતિ લીડર એની નોંધ લે છે પણ કાર્ય તો બધાએ આપણે સમજીને, આપણા સમજીને જ કરવાના છે. આવો નેક્સ્ટ. યસ, જય નારાયણ સાહેબ. નામ મોહિત નાનાલાલ માવાણી, હાલે ડોંબિવલી ઉપપ્રમુખની સેવા આપી રહ્યો છું. જેમ ભાઈએ મેડિકલની વાત કરી તો મને કદાચ મારા ધ્યાન બહાર રહી ગયું હશે તો મને પણ જાણવું છે, એટલે હું પોતે એક એનજીઓ ચલાવું છું વી ફોર યુ કરીને. ને અત્યારે તમે બે ત્રણ મહિનાથી જોઈ ગયું હશે તો આપણા સમાજના મિથુલભાઈ છે, એમના સનનું લીવરનું ઓપરેશન હતું, એક નાનો ટુકડો એને લીવરનો જોતો હતો. ને એવો જ સેમ કિસ્સો આપણો મીરા રોડ કે વસઈના પરાના એક ત્યાં 52 યર્સના આપણા ભાઈ છે, એને પણ એ જ સેમ પ્રોબ્લેમ હતી. ને મને વાત કરી છે ફાઇનાન્શિયલ કન્ડિશનની. તમે બજેટ જોશો ને 15-16 લાખનું બજેટ હતું બંનેનું. તો મને એ જોઈએ છે કે મેડિકલ સમિતિમાં આપણે એવું કંઈક કરી રાખીએ કે ભાઈ કે જેને માણસોને ખબર નથી પડતી મને સહાય ક્યાંથી મળશે. ટ્રસ્ટ ફંડ આપે છે સાહેબ, નો ડાઉટ. આપણું સમાજ પણ ઊભું રહે છે. એક ડોંબિવલીનો કિસ્સો તમને કહું, હસમુખભાઈ સેંગાણી કરીને છે, એમની વાઇફને કેન્સર થઈ ગયું છે, પણ એ ભાઈને ખબર નથી 16 લાખનો ખર્ચો છે, પણ હું પૈસા કેવી રીતના ભેગા કરું? પૈસા મળે છે આપણે અહીંયાથી, પણ એક જો માધ્યમ થઈ જાય ને કે ભાઈ તમને આ તકલીફ હોય તો આ 2-3 જણા છે, તમે આનો સંપર્ક સાધો તો એને કન્વિનિયન્ટ થઈ રહેશે. એમ આજે શું પૈસા ભેગા નથી થઈ શકશે સાહેબ? મોહિતભાઈ જે વાત કરી ને, મોહિતભાઈ એ લોકો આપણી પાસે આવ્યા હતા અને આપણે એને યોગ્ય સજેશન અને માર્ગ પણ આપણે એને બતાવી દીધો છે અને એને કઈ કઈ સંસ્થામાંથી ક્યાં ક્યાંથી એમને મેડિકલ સહાય મળે છે એ ટોટલ બાયોડેટા આપણે એને પહોંચાડી દીધો છે. પણ તકલીફ એ છે કે એ ભાઈ તરફથી કાંઈ રિસ્પોન્સ નથી આવતો, પોતે ત્યાં જતા નથી અને આપણો પાછો સંપર્ક કરતા નથી. એટલે આપણે આપણા તરફથી પૂરી સહાય આપી દીધી છે અને આપણે વ્યવસ્થા ગોઠવી દીધી છે અને એમને બાંયધરી આપી છે કે કદાચ તમને ક્યાંક જવું હોય અને તમે ક્યાંક તમારાથી બોલવામાં કે તમને ક્યાંક તકલીફ પડતી હોય અમને સાથે લઈ આવો, અમે તમારા તરફથી પ્રેઝન્ટેશન કરશું, એટલે આપણી વ્યવસ્થા બધી ગોઠવેલી છે. એટલે મને શું ખાલી હસમુખભાઈનો રિપ્રેઝેન્ટેટિવ થઈને નહીં, પણ એક કોમન મેન જે છે આપણા સમાજનો, એને ખબર નથી પડતી તો એક વે આઉટ એવો હોય કે ભાઈ આ એપ્રોચેબલ છે. ને એક ખાલી કહીને કે વોટ્સઅપ પર ને બધા ગ્રુપ મળે છે કે ભાઈ કાંઈ બી હોય તો એક ફરાવી દઈએ આપણે કે આ 2-3 જણા છે, તમે એને સંપર્ક કરો તો આ ફાઇનાન્શિયલ સિચ્યુએશન આપણી સચવાઈ જાય. એટલે આ એવું થઈ જાય, કુબેરમાં ભંડાર તો પડ્યો છે પણ વાપરો કેવી રીતના, મેળવવું કેવી રીતના એ ખબર નથી પડતી ઘણા લોકોને. થેન્ક યુ. હા, સમિતિમાં એવી જોગવાઈ હોય તો સેમ આપણે વેરિયસ આપણે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં છીએ તો આમાં શું છે કે એક નોંધ થઈ જાય કે ભાઈ તમને બ્લડ જોઈએ છે ફાઇનાન્શિયલી. આજે milap.org કરીને પણ છે, ઘણાને ખબર નહીં હોય milap.org ની અંદર તમે તમારું આખું ડેટાબેઝ નાખી દો તો ઇન્ટરનેશનલી આપણે ફંડ ભેગું કરી શકીએ છીએ, જેની અંદર ડૉક્ટરનું સર્ટિફિકેટ લાગે છે, પ્લસ તમે ડૉક્ટર પાસેથી એક કોસ્ટિંગ પણ લઈ શકો છો કે ભાઈ મારો માણસ છે એનો ઓપરેશનનો ખર્ચો આટલો છે, મારા પાસે આટલી સગવડ થઈ છે ને બેલેન્સ મારા પાસે પૈસા નથી તો તમે મને ફંડ આપો, તો ડાયરેક્ટ ઓનલાઈન આપણે પેમેન્ટ પણ કરી શકીએ છીએ. ને ઇવન એક ખાલી મને શું કહેવાય, એક શેર કરું છે. રિસન્ટલી સ્પાઇન માટે કરીને મારું સ્પાઇનનું પોતાનું ઓપરેશન થયું છે, ડૉક્ટર મુખી પાસે ડૉક્ટર એટલું પણ સપોર્ટ આપને કરે છે કે ઓપરેશન પહેલાં થઈ ગયું છે અત્યારે જેનું મેં કરાવ્યું એ પૈસા એને 1.5 મહિના પછી આપવાના છે. એટલે જો આપણે રજૂઆત કરીને ડૉક્ટરો પાસે કે ત્યાં જઈને વાત પણ કરીએ તો આપણને સપોર્ટ મળે છે. એટલે કેવી રીતના મળે અને ક્યાંથી મળે એના માટે જરૂર આપણે વિચાર કરીને ઇઝી વે આઉટ જોઈએ છે, એ જ મારું એક સજેશન છે ભાઈ. ના મોહિતભાઈ, આપણે સજેશનની નોંધ જ કરશું કે એક માધ્યમ બનીએ આપણે,
એક માધ્યમ એક પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે. એટલે તમારો સુજાવ ખરેખર સાચો છે કે એક માધ્યમ બનીએ, એક્સ વાય ઝેડ આજે ફ્યુચરને બનાવીએ કે કદાચ કોઈકને એમ થાય તો આપણે એ સંપર્ક કરીએ ને એનું એક માધ્યમ બનાવીએ, એને એક રસ્તો બતાવીએ. થેન્ક યુ. અને આવા જ સુજાવોની જરૂર છે કે આપણને કાંઈક બદલાવ, કાંઈક નવું, ક્યાંક ખૂટતું હોય એ જ પૂરું કરવાનું છે. ખાલી જગ્યા પૂરો. નેક્સ્ટ આવો, આવો મહેશભાઈ. મહેશ માવજી પુકાર, નાલસોપારા, અને પ્રમુખ સ્થાને પદ છે મારું. મને ખાલી બે વસ્તુ કહેવાની હતી કે એક કાર્યક્રમ એવો લઈ આવે કે અત્યારનું જે જનરેશન છે જેની અંદર આપણા પપ્પાઓ કહો, દાદાઓ કહો, આપણે કહીએ, છોકરાઓ કહીએ, બધાઓ કહીએ કે આપણું મોસ્ટ ઓફ ટાઈમ આપણે મોબાઈલ ઉપર જ ટાઈમ પાસ કરીએ છીએ, તો આનામાંથી કેમ નીકળવું? કારણ કે અત્યારે છે ને મોબાઈલ બે બે મિનિટમાં, આપણે ખબર છે કે આદત છે, બે બે મિનિટમાં આપણે એને ચેક કરીએ છીએ, પણ આખા દિવસનું કેલ્ક્યુલેશન કરીએ ને ત્યારે આપણે ખબર પડે કે આપણો અડધો દિવસ તો આની પાછળ જ ગયો. તો આવો એક કાર્યક્રમ લઈ આવો કે જેની અંદર અવેરનેસ રહે નવું, એના ઉપર થોડું આરએનડી કરીને જે પણ કોઈ વક્તા સારો હોય. એક મારો એ સુજાવ હતો. બીજો સુજાવ હતો કે આજે આપણે ઇન્સ્યોરન્સ જે આપણે નીકળીએ છીએ મેડિક્લેમ કે જે આપણે હોસ્પિટલમાં દાખલ થઈએ ને ત્યારે ઇન્સ્યોરન્સ પહેલાં કંઈક 10,000 રૂપિયા કંઈક આપણે એક ફેમિલીનું 10-12 હજારમાં થઈ જતું હતું. હવે આ લોકો ઇન્સ્યોરન્સવાળા શું કર્યું છે કે પૂરું ફેમિલીનું કરવું હોય ને તો 25,000-30,000ની આજુબાજુમાં કંઈક આ લોકોએ ચાર્જિસ કર્યું છે. તો આપણે આપણા એરિયામાં એવું કંઈ કરી શકીએ કે જેની અંદર 25,000 રૂપિયા, આપણે ખબર છે કે 25,000માંથી આપણે 10 વર્ષમાં મુશ્કેલથી આપણે એનું યુઝ કહેવાનું હોય, એનો બેનિફિટ આપણે એક બે વખત જ લીધું હશે, બીજા તો રૂપિયા આપણા ગયા. તો આપણે ભલે આપણે એને મેનેજ ના કરી શકીએ પણ એવું કોઈ કેનિક સાથે ટાઈપ કરીએ કે જેથી આપણે થોડું સસ્તું પણ પડી જાય અને એની બેનિફિટ આપણે ઉપાડી શકીએ. કારણ કે 25,000 રૂપિયા અત્યારે કર્યા છે આપણે, આપણા બધાના એક એક ફેમિલીનું ગણતરી કરીએ તો મારા ખ્યાલથી કરોડોમાં એમાઉન્ટ જાય. તો આવું એક કંઈક કરવા જેવું ખરું એમ. નહીં, આપણું વાયસ કે છે, વાયસ કેમાં આપણે કેવી રીતના મળે છે કે ઉલ્લામાં નથી મળતું આપણે, હા, બીમાર કે આતે થઈએ તો નથી મળતું આજે. તો એ એક સુજાવ છે મારો. અને બીજો સુજાવ એ છે કે મને એકચ્યુઅલી મારી કંપનીનું ટર્નઓવર વધારવું હતું, તો મેં બિઝનેસ તો સ્ટાર્ટ કર્યો પણ જ્યારે મારું બિઝનેસમાં હું ગયો ને તો મારી એક લિમિટ આવી ગઈ. તો પછી મેં કીધું આ મારી લિમિટ શા માટે આવી ગઈ, એવો તો શું મારું પ્રોબ્લેમ આવ્યો કે લિમિટ આવી ગઈ મારી બિઝનેસમાં. તો પછી જ્યારે મેં સ્ટડી કરી ત્યારે મેં જોયું શેર માર્કેટ, એકચ્યુઅલી હું મને નોલેજ નહોતું તો મેં શેર માર્કેટમાં ઘૂસ્યો. મેં કીધું આ શેર માર્કેટવાળા કેમ બિઝનેસ કરે છે, ત્યારે મેં સ્ટડી કરી કે એ લોકો કયા કયા ટાઈપના બિઝનેસ કરે છે કે એનું ટર્નઓવર વધારે થાય છે. ત્યારે મને ખબર પડી કે આપણે એકચ્યુઅલી બિઝનેસનો જે ચોઈસ જે કરીએ છીએ ને એ આપણે ખાલી આપણું એરિયા પૂરતું જ આપણે કરીએ છીએ, આપણે વર્લ્ડ વાઇઝ કે ઇન્ડિયા વાઇઝ આપણે એના ઉપર સ્ટડી જ નથી કરતા. તો મને એવા પ્રોડક્ટ જોવા મળ્યા કે જે ડેઈલી યુઝ કરવા માટે પીએનજી કંપનીને એવી જે છે કે જેનું ટર્નઓવર આપણે સાંભળીએ ને ત્યારે આપણે એમ લાગે કે આ સલા આટલું બધું ટર્નઓવર કરે છે. એટલે આપણે નવા જે બિઝનેસ જે છે ડેઈલી યુઝ કરવા માટે પ્રોડક્ટ જે છે ને એવી પ્રોડક્ટ આપણે ચાલુ કરવી જોઈએ. અને બીજા નંબરમાં કીધું કે ડિજિટલ માર્કેટિંગ, તો સાચે ડિજિટલ માર્કેટિંગ માટે આપણે અત્યારે ફ્લિપકાર્ટ છે કે એમેઝોન છે, નો પ્રોફિટનો લોસમાં જે ધંધો કરીને આપણે હેબિટ પાડે છે કે તમે આની અંદર એક વખત આદત લાગી જાય તો ફ્યુચરમાં પોર્ટેબલ વસ્તુ, એટલે સમજો શૂઝ થઈ ગયા, કપડાં થઈ ગયા, એનું વધારે પડતું મુવમેન્ટ થશે, બિઝનેસ એનો વધારે થશે. તો આ ટાઈપના પણ આપણે બિઝનેસ નવા શોધવા પડશે એવું મને લાગે છે. થેન્ક્સ. બિઝનેસ પર આપણે ચર્ચાઓ કરીએ ને હવે એને એક્સપાન્ડ કરવાની જરૂરથી આપણે બિઝનેસ અમારા હેડ એવા નોંધ કરી લેશે સુરેન્દ્રભાઈ કે બિઝનેસને લગતા પણ આપણે કાર્યક્રમો કરીએ, કારણ કે આપણે હવે થોડાક એક્સપાન્ડ થવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ આવો ભાઈ. મને ગમે એ મને મળી. મારું નામ દિલીપ સામજી લીંબાણી છે, હું ભિવંડી યુવક મંડળનો સભ્ય છું. આપણી પાટીદાર સમાજ બહુ ટેકનોલોજી યુઝ કરી પૈસા કમાણા, બરાબર, સારા વેલ સેટ થયા, કાંઈ વાંધો નહીં, પણ એની પાછળ પાછળ આપણા જે છોકરાઓ છે, મારા છોકરા છે, મારી બે દીકરી છે ને એક દીકરો છે, બરાબર,
હું એને મારા ઘરે તો હું સંસ્કાર દઈ શકું કે એને આપણે કુળદેવી, ઉમિયા માતાજી, આપણા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ, આપણા અહીંયા બધા ભાઈઓ જેટલા બેઠા છે, હું એમ ગર્વ નથી કરતો કે મને આરતી આવડે છે, પણ આટલા જેટલા બધા બેઠા છે એને ના લક્ષ્મીનારાયણની આરતી બહુ ઓછાને આવડતી હશે, પૂરેપૂરી. ઉમિયા માતાજીની આરતી પણ બહુ ઓછા માણસોને આવડતી હશે. કેટલાને આવડે છે અમારી આરતી? 50%. અમારી ભિવંડી મહિલા મંડળ એ લોકોએ હમણાં થોડાક ટાઈમોથી બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કર્યા છે, જે નાના છોકરાઓને આપણા ઈષ્ટદેવ ને લક્ષ્મીનારાયણ એ લોકોને બધાને આરતી આ ને આપણા જે સંસ્કાર જે જૂના છે ને, જે આપણા દાદા બાપા ને. બીજું મને કહેવું હતું કે આપણા સપોઝ મુંબઈ છે બરાબર ને, તો અહીંયા મોસ્ટ ઓફ આપણા બધા છોકરાઓ છે એને ગુજરાતી બોલતા તો આવડે રહી, પણ એ ગુજરાતી પેપર વાંચી નથી શકતા. એને કિતાબ દો ને ગુજરાતી તો એ નહીં વાંચી શકે. તો એ ગુજરાતી જે શીખાડવી એ આપણી સમાજને જરા એ ટાઈપનો એક કાર્યક્રમ કરવો જોઈએ કે વાયલા જે જનરેશન છે એ લોકોને ગુજરાતી પેપર વાંચણે આવડવું જોઈએ, અને ગુજરાતી ભલે બોલી તો શકે જો કે આપણે ઘરે બોલી છીએ તો એ બોલે છે. તો મારે એક સજેશન એમ હતું કે બધી સમાજ જે છે આપણી એ સહયોગી મંડળ છે, તો આપણા નાના જે જનરેશન છે વાયલી, તો આપણે બાળ સંસ્કાર કેન્દ્ર તરફ જવું જોઈએ કે જેનાથી આપણા વાયલી પેઢીને સંસ્કાર આવે, આપણી પરંપરા જાળવી રહે. ધન્યવાદ સર. થેન્ક યુ. આવો ભાઈ પારસ્ય સાહેબ આવો. સૌ પ્રથમ તો અમારા વસઈ યુવક મંડળના 72 મેમ્બર છીએ અમે, 72. એ 72 મેમ્બર તરફથી ટોટલ યુવક મંડળના સહયોગી મંડળના સર્વ મેમ્બર, મહિલા શક્તિ તેમજ અમારા યુવક મંડળની કારોબારી સર્વેનું અંતરાત્માથી હાર્દિક સ્વાગત કરું છું. બીજું, હું એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ આવી રીતે મુંબઈ યુવક મંડળ દ્વારા આયોજિત આપણી કારોબારી મિટિંગ કહીએ કે પ્રમુખમંત્રીની મિટિંગના મેળાવામાં છે ને ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. એટલે મેં કાલે એક ચીજ રીડ કરી, બધા આપણે અલગ અલગ ફિલ્ડથી આવ્યા અહીં, અલગ અલગ બધાના બિઝનેસ છે, અલગ અલગ જગ્યાએ રહી રહ્યા. અંદર જોયું ને તો લગભગ ની ઓળખતા એવાય, હાજ એક જણા 11 વાગે 12 વાગ્યા પછી બે જણા એકલા મેળાઓ કરતા હતા. એ મેં કાલ ચીજ રીડ કરી, એમાં અમારા મહેશભાઈએ લગભગ 2-3 કેબિનું વેચી નાખ્યું હશે. એટલે અમે કાલે આ ભાઈંદરવાળા ભાઈ આપણા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું બહુ સારું કામકાજ છે. તો એવી રીતે છે ને, મતલબ જેને કહીએ ને કે આપણે એને બેનિફિટનું ડાયરેક્શન કહીએ કે પછી એક કમ્યુનિકેશન સ્કિલ વધી આપણી બધાની, એમ બિઝનેસ આપણે જે વિચારીએ છીએ કે ઇન્ટરનલી બિઝનેસ થવો જોઈએ, એ ડાયરેક્શનમાં છે ને બહુ જબરજસ્ત આપણને આ એક પ્લેટફોર્મ પ્રોવાઈડ થયું. એમ રિયલમાં કહું ને તો ખરેખર કાલ બહુ મજા આવી ગઈ સાહેબ. અને આવો પ્રોગ્રામ રિયલમાં, હું તો કહું છું વર્ષમાં સાલા 2-3 પ્રોગ્રામ કરી નાખો બિંદાસ, કાંઈ ફરક નહીં પડે. હા, 1500 રૂપિયા કાંઈ મોટી આઈટમ નથી બાપા, આપણા બધા યાર માતાજી આપણને ખૂબ દીધું હોય ફર્સ્ટ ક્લાસ. એટલે આવા પ્રોગ્રામ ગોઠવો, બહુ જ મજા આવી. એમ નવા નવા ચહેરા મળ્યા, બધા છાનામાં જઈને પૂછતા હતા ભાઈ ક્યાં ગામનો, તારી સરનેમ શું હે, આ બધું શું છે ખબર હે. આપણને એક મતલબ એક એટેચમેન્ટ હે, બોન્ડિંગ હે બધાનું એમ. એટલે થોડુંક આ ચીજ બહુ મજા આવી ગઈ ગઈકાલે. ને બાકી આપણે હમણાં જે મારો વિષય તો એક જ હતો આનો, તમે જો કે કહી દીધું કે પરામાં આપણે બધી જગ્યાએ જશું અને કમ્યુનિકેશન જે આપણું થોડુંક ક્યાંક કદાચ ખૂટેરું તો એનામાં ફૂલફિલ કરશું, જેથી બધા એકબીજાને ઓળખીએ. અને બીજું, ને આજે છે ને વસઈ યુવક મંડળનો ઉપપ્રમુખ છું, એનો શ્રેય છે ને વસઈ યુવક આપણા મુંબઈ યુવક મંડળના પ્લેટફોર્મને જાય છે. કારણ કે આપણને શું છે, એક લીડરશીપ કરવાની જે પાવર જે છે ને એનર્જી, આપણને મુંબઈ યુવક મંડળ કહીએ કે આપણે એના સૌજન્યથી વસઈ યુવક મંડળ ચલાવીએ છીએ, તો ખરેખર આપણે એક રિયલમાં એક જોરથી તાળીઓ ના ગડગડાથી વધાવી લેવા જેવું છે, અને રિયલમાં સેલ્યુટ મારવા જેવું છે. બસ થેન્ક યુ, ધન્યવાદ. ધન્યવાદ પરેશે સાહેબ. આ મેળાવડો આપ સૌને એક ખાલી એક જાણ કરી દઈએ કે આજે આપણે થોડાક જાગૃત થયા, પણ આ મેળાવડો 3 વર્ષ પહેલા પણ આપણે કર્યો હતો, જેની અંદર તમારા કોઈના નામો નહોતા આવ્યા. જ્યારે મહાબલેશ્વર આપણું ડેસ્ટિનેશન હતું ત્યારે કોઈના જ નામો નહોતા આવ્યા, મારા ખ્યાલથી 2 નામો આવ્યા હતા કંઈક આખા આપણા આટલા સહયોગી મંડળમાંથી. એટલે હવે આપણે જાગૃત થયા કે હવે ખબર પડી કે આ જરૂરી છે. કારણ કે જ્યારે આપણને ફ્યુઅલ ખતમ થઈ જાય ને ત્યારે પણ પેટ્રોલ પંપ પર ફ્યુઅલ ભરાવવા જવું પડે,
તો આવા મેળાવડા પણ આપણા પોતાના સેલ્ફ માટે જરૂરી છે. વ્યસનની વાત કરીએ ને તો વ્યસન છે ને, અહીંયાથી હું બોલીશ ને તો હું તમને બધાને બોલી શકીશ, પણ હું મારી બાજુવાળાને નથી બોલી શકતો, એ આપણી કચાશ છે. કોઈ પણ ડ્રોબેક્સ છે ને પોતાના નજીકના માણસોને નથી કહી શકાતી, એટલે એ થોડા ખુલ્લા થઈએ ને તો ઓટોમેટિક જતા રહેશે. ઘણા બધા આવા જે દૂષણો છે ને એનું નાશ થઈ શકશે, કારણ કે આપણે હકથી કહેવું પડશે આ વસ્તુ. કારણ કે હંમેશા માઇક પર બોલતા વ્યક્તિ છે ને શિવાજી બધાને જોઈએ છે, પણ બાજુવાળાના ઘરમાં પોતાના ઘરમાં નહીં, એટલે એ ખાસ આપણે બધાએ મગજમાં લેવું પડશે. થેન્ક યુ. નેક્સ્ટ આવો સાહેબ. હા હા હા, અમારા એડવેન્ચરના કન્વીનર અને થાણાના એક માત્ર. હવે વાત કરું આપણા સારનાયક મિત્રે વાત કરી કે જે આપણી એડવેન્ચર ટ્રીપ ગઈ હતી, તો એમણે ટકોર કરી હતી કે એડવેન્ચર ટ્રીપના કન્વીનરોને કે તમે આ જે બેનર છે તો એમની બેનરની મર્યાદા જળવાવી જોઈએ. તો જે લોકો હાલ્યા છે એમને તો ખ્યાલ છે, અમે લોકોએ મુંબઈ યુવક મંડળના બેનરની પૂરેપૂરી મર્યાદા ત્યાં જાળવી છે. સૌ 120 છોકરાને લઈ જવાના હતા, પરંતુ નામો 225 આવ્યા, તો 225 છોકરાઓના ટોટલ પાણીની એક્ટિવિટી હતી, ફૂલ સેફ્ટી પ્રિકોશન રાખી, અને 225 પાછળ હર 15-15 છોકરા પાછળ આપણા મુંબઈ યુવક મંડળના એક એક કેપ્ટન નિમેલા હતા, અને 5 બસો અલગ અલગ એરિયામાંથી ટાઈમ ઉપર પહોંચાડવાની હતી. સવારના 4:30 વાગે બસો નીકળેલી હતી, એની હર બસની અંદર એક એક લેડીઝ નિમેલી હતી, અને ત્યાં કને બધાને ટાઈમ પર પહોંચાડી અને બધી સેફટીની પ્રિક્યુએશન લઈ અને બધી એક્ટિવિટી કરાવી. ભાઈ જે ટકોરનો આ કોઈ પ્રશ્નો અને જવાબ નથી, આપણે ખાસ આપણા મગજમાં ઉતારીએ કે ધીસ ઇઝ નોટ અ ક્વેશ્ચન એન્ડ આન્સર, પણ આ એક આહ્વાન છે કે જ્યારે આ બેનર તરફના અંતર્ગત જતા હોઈએ ને તો થોડીક તકેદારીઓ પેરેન્ટ્સ અને એના લીડર્સોએ રાખવી જરૂરી છે. કારણ કે આ એક સામાજિક સંસ્થા છે જેની અંદર એ બધી તકેદારી થોડીક થોડીક તો બધાના ભાગે આવે છે ને બધાને વહેંચવી પડે છે. અને બીજી એક વસ્તુ, એક ટકોર એમણે કરીને તો હું કહું કે આપણા કચ્છમાં કહેવત છે ખબર છે આપણને, કૂવામાં હોય તો અવાડામાં આવે. આપણે કાલે શું કર્યું હતું, આપણે કાલે શું કર્યું હતું સાંજના, તો એ છોકરા પાસે એક્સપેક્ટ કરવા કરતા આપણે આપણામાં ઇમ્પ્લિમેન્ટ લઈ આવીએ તો છોકરામાં ઓટોમેટિક આવી જશે. એટલે આપણા પોતાના સેલ્ફ માટે છે. મારું નામ પ્રફુલ્લ કાનજી છાભૈયા, વસઈ, મહામંત્રીની સેવા આપું છું વસઈમાં. એકચ્યુઅલી સૌથી પહેલા તો આપણે શ્રી પાટીદાર મુંબઈ યુવક મંડળને ખરેખર આપણે ધન્યવાદ આપવો જોઈએ કે બધા બિઝી છે બિઝનેસની અંદર, પણ જે એ લોકો કાર્યક્રમો આપણે આપે છે ને પોતાના બિઝનેસમાંથી ફેમિલીમાંથી બી સમય કાઢી અને આપણને ઘણી જહેમતથી ભેગા કરે છે. એજીએમની અંદર બી આપણી સહયોગીઓની ઘણી બધી ખામીઓ છે કે જે નથી પહોંચી શકતા, અને એ લોકોએ પણ પાછું આવું એક સરસ મજાનો એક પ્રોગ્રામ રાખ્યો, અને હજી બી કહે છે કે તમારા સજેશન આપો, અને આ બી હજી આપણા સજેશન એકચ્યુઅલી એ આપવાના છે. બિઝનેસ તો ઠીક છે કે બધા બિઝનેસમાં પોતાના માટે કરતા હોય છે, પણ એક જ્યારે કોઈક કાર્યકર્તા, મનસુખભાઈ ઘડી ઘડી કહે છે કે આ બધા કાર્યકર્તા હોય છે, કોઈ પગારદાર નથી, પણ છતાં બી તમારો સુઝાવ તમે આપો. સુઝાવ એ છે મારો સુઝાવ કે ઘણી વખત કેવું છે કે દીકરો કદાચ ન માનતો તો બાપને બદલાવવું પડે. ઘણી વખત એવું બને એવું આપણે કરવું જોઈએ કે અત્યારે ઘણા બધા ઓછા આવ્યા છે. તો મારો સુઝાવ એ છે કે વસઈ, વિરાર, નાલસો, પરામર ત્રણેય ગામનું યુવક મંડળ એક છે, તો અમે એક આયોજન ગોઠવી કે અમે બધા આપણા જે વિચારો છે બહુ સારા વિચારો છે, તો આ વિચારોને અમે બધાને ન લઈ આવતા, તમે અહીંયાથી સમજો આવો ત્યાં આગળ કે અમે બધા લોકો જે ઘણી વખત ઘણા લોકોને વિચાર એવા છે કે ત્યાં આગળ બહુ દૂર પડે છે અમને જવા આવવામાંની અંદર, તો અમે લોકોએ કીધું કે તમે સમય આપતા હો તો અહીંયા કને અમે લોકો પ્રોગ્રામ ગોઠવી, પણ તમારી હાજરી 100% હોવી જોઈએ. તો એક આવો મારો સુઝાવ છે કે અમે લોકો આવી જ રીતના મેળાવડો ત્યાં આગળ વસે વિરા નાલા સોપરાના પૂર્ણ સહયોગ યુવક મંડળ અને યુવતીઓ સાથેનું રાખીએ, તો એક આ એક મારો એક સુઝાવ છે. બીજું તો સૌથી એક ધન્યવાદ હું મનસુખભાઈને આપું છું કે આપણા મોટિવેશનલ અમે લોકો હમણાં મનસુખભાઈને વિરારની અંદર સાંભળ્યા તો બહુ આનંદ થયો કે આપણા જ ભાઈ જે આપણા સંસ્કાર જે બી આપણા પાટીદારોના છે એ જ મોટિવેશનલ જો આપતા હોય આપણા જ જ્ઞાતિજનોને તો વધારે ઇફેક્ટ પડતો હોય, બીજા કોઈ મોટિવેટ કરવા આવે એના કરતાં.
તો મનસુખભાઈ અને અમે સાંભળ્યા બહુ આનંદ થયો, પણ આવી જ રીતના ઘણી લગભગ ન ખબર હોય તો બી મનસુખભાઈના વક્તવ્ય બહુ સારા છે. તો મનસુખભાઈ અમારા ઘણા બધા વસાઈમાંથી બી ઘણાને ચીજ માઇન્ડ પર લીધી અને તો એ લોકો તરફથી હું તમને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. ધન્યવાદ પ્રફુલભાઈ. હવે બધાને હવે થોડીક હશે ઝડપ, ઝડપથી આવીએ. કદાચ કોઈકને આ સિવાય કંઈક રહી ગયું હોય તો, બાકી શબ્દોમાં જો બધું આવી ગયું હોય તો આપણે બધા એકવાર હાથ ઊંચા કરી દઈએ કે અમારા સુઝાવો અને એપ્રિશિએશન અહીંયા પૂરા થાય છે. હા, ખામી ખામી પ્રથમ જોઈએ, સુઝાવો તો પછીની વાત છે. કે કોઈ કાર્યકર્તાની ખામી હોય તો એ સુધારવા માટે ખામી હોય, કોઈ ક્રિટિસિઝમ માટે ન હોય. અને આજથી નિર્ધાર કરીએ કે આપણે ક્રિટિસિઝમ આપણા માટે રાખીએ પણ એપ્રિશિએટ બીજાને કરીએ તો આપણને ઓટોમેટિક એપ્રિશિએશન મળશે. અને બીજી એક વસ્તુ છે કે જેમ ભાઈ અમારા એડવેન્ચરના કન્વીનિયરને, આ એક જીવનનો નિયમ છે કે હંમેશા એક શ્રોતા બનવું જરૂરી છે, બેસ્ટ લિસનર. આપણે જો કોઈકનું સાંભળશું ને તો આપણું બીજા સાંભળશે, એટલે જરૂર છે આપણે કોઈકના સાંભળવાની. એટલે મુંબઈ યુવક મંડળનો આજનો ઉદ્દેશ્ય જ એ છે કે ખાલી તમારે બોલવાનું છે, તમે સુજાવ, તમારી ખામીઓ જણાવો. કારણ કે આજે અમે તમારું સાંભળશું તો જ તમે અમારું સાંભળશો. કારણ કે તમે અહીંયાથી ઘણા બધાએ હકથી કીધું કે થોડોક આ સુધારો લાવો, આ સુધારો લાવો, પણ એ સુધારો ઇમ્પ્લિમેન્ટ ક્યારે થશે? જનતા તો બધી તમે જ છો. કદાચ અમે બોલશું તો તમે ક્યારે સાંભળશો? જ્યારે અમે તમારું સાંભળશું ત્યારે. એટલે બધાએ બેસ્ટ લિસનર હોવું જરૂરી છે. માટે છોકરાઓને આજે છે ને એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિ બધાને, હમણાં જેમ કીધું કે એ લોકોને ફક્ત ડીજેમાં, પણ એવું નથી. એને બી કંઈક જોઈએ છે ને એ આપણે ગોતવું છે. ઇટ ઇઝ નોટ ફેક્ટ કે ખાલી એ લોકોને ડીજેમાં રસ છે, એ તદ્દન ખોટી વાત છે, એનાથી હું એગ્રી નથી થતો. એને જે જોઈએ છે ને એ આપણે ફાઇન્ડ નથી કરી શકતા, એના માટે આ થાય છે. એટલે વી રિક્વાયર્સ દેટ કેપેસિટી. આપણને એ જરૂરી છે, એ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની. અને ઇમ્પ્લિમેન્ટની શરૂઆત ક્યાંથી થશે? ત્યાંથી થશે, તમારા બધાથી. અને આપણે એ પાછું પુનરાવર્તન નથી, પણ એક ખાલી એક માઇન્ડમાં લઈએ કે કાલે આપણે પણ એ જ કરતા હતા. તો એ જ્યારે એક મા બાપના લેવલના વ્યક્તિ કરતા હોય તો એના બાળકો તો એ જ કરવાના છે. એટલે આ ફેક્ટ છે. અને વ્યસન મુક્તિની વાતોમાં વિનયભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. આ હું બી સાક્ષી છું ને આખી દુનિયા સાક્ષી રહેશે. અને ખાસ કરીને અહીંયાથી આપણે આજે હવે બે શબ્દો સાંભળવાના છે બધા જ અહીંયા બચીએ, પછી આગળનો કાર્યક્રમ લઈએ. હા ભાઈ આવો, ક્યાં વાત, આવો. હર્ષદભાઈ, હર્ષદભાઈ, હર્ષદભાઈ નરસિંહભાઈ રામજાણી, કામોઠા મંત્રી. વ્યસનની વાત થઈ મિત્રો, બહુ નાની છે મોટી છે જે ગણતા હોઈએ, પણ આપણે એટલું કરી શકીએ, છોડીએ ના છોડીએ તો કાંઈ વાંધો નહીં. પણ એટલું આપણે મિત્રો અહીંયા બધા બેઠા હોઈએ તો આજે હું એક નાની વાત છે કહું છું કે આપણે આવા જનરલ મિટિંગ, આપણી મિટિંગ થતી હોય, આપણા પરિવારમાં થતી હોય, જે મિત્રો ખાતા હોય ને એ છોડવાની કોશિશ તો કરે જ, પણ એટલું ખાસ ધ્યાન રાખે કે ઘરમાં જ પેલી આપણે આપણા બાળકો સામે ન ખાઈએ. આપણા મિત્રો જે આપણાથી મર્યાદા જે છે એ સળજવાઈ રહે તો ધીમે ધીમે છૂટી જશે. એકદમ છોડશો તો નહીં છૂટે મિત્રો. કોઈને દબાણ કરશો ભાઈ તમે જિંદગી છોડી દો, આ છોડી દો, નહીં નહીં, પોસિબલ નથી. બરાબર? એટલે મત આપણે એક વસ્તુ છે કે આપણે ખાઈએ છીએ ઠીક છે, હવે આપણે જોઈએ ને આપણા નવા બાળકો કે નવા કોઈ મિત્રો નાના હોય એ ના શીખે. ખાસ એટલું ધ્યાન રાખો વ્યસનમાં. બીજું બસ, ક્યાં બાદ જોરદાર તાળી થઈ જાય હર્ષદભાઈ માટે. હા આવો ભાઈ, બિલકુલ બિલકુલ આવો. સૌને મારા નમન. મારું નામ કલ્પેશ શાંતિલાલ ધોળુ, હાલે કલ્યાણ યુવક મંડળમાં મંત્રીની ફરજ બજાવું છું. મેં મારા પર ઘણા પ્રયોગો કર્યા શીખવાના કરવાના. હું રિસર્ચ ડેવલપમેન્ટ ફિલ્ડમાં મારું ફ્યુચર ગોતવાની કોશિશ કરતો હતો, ન થયું, પણ ઇન્ડાયરેક્ટલી કરું છું. અને એક વસ્તુ જોવી પડશે કે એક ચાઇનીઝ કન્સેપ્ટ છે કપ ફૂલ, ઘડો ભરાયેલો. આપણે કહીએ કે આટલું મોટું બેનર જેને મારી ઉંમર કરતાં પણ ડબલનું એનું ઉંમર થઈ ગઈ છે, પણ આજની તારીખમાં અમારા જેવા નવ શીખ્યા પાસેથી સાંભળવાની જે તક રાખે છે એ બહુ ઊંચું કહેવાય. બોલવું નાની વસ્તુ છે, સમજથી બોલવું એનાથી મોટી વસ્તુ છે, પણ
સમજીને જાણીને પણ ખોટી વાત સમજતા રહેવું અને ખોટાને ખોટું કીધા વગર સુધારવું એ બહુ મોટી વસ્તુ છે જે આ કરી રહ્યું છે, એની માટે મારું નમન. જય માતાજી. ધન્યવાદ. વાત સાચી છે, સમજ અને સમજાવો. સમજાવવાનો સમય જતો રહ્યો છે, સમજવાનો સમય આવી ગયો છે. આવો કુસુમબેન. ત્રણ મહિલાઓ જ છીએ ફક્ત, એટલે મને એમ થયું કે મહિલાની પ્રેઝન્સ પુરાવી જોઈએ એટલે ઊભી થઈ છું. બાકી વધુમાં એટલું કહેવાનું કે જે હમણાં શૈક્ષણિક સમિતિનો ઉપક્રમ હતો સરસ્વતી સન્માન આપણે જે વર્ષોથી કરીએ છીએ, તો એ સરસ્વતી સન્માન દરમિયાન આપણે આ વર્ષે નવી ટેકનોલોજી એની અંદર, કેમ કે ડિજિટલ જમાનો છે એટલે આપણે ડિજિટલ પ્લેટફોર્મ એમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો એક શૈક્ષણિક સમિતિના SPYM શૈક્ષણિક સમિતિના કન્વીનર તરીકે એક મારી આપણા સર્વે સહયોગી મંડળના મિત્રોને એક રિક્વેસ્ટ છે કે ત્યાં આગળ તમને ઘણા ફોન આવ્યા બી હશે કે આ અપલોડ નથી થતું, કેમ કે તમને ઓળખતા હોય એટલે તમને કોન્ટેક્ટ કરે કે ભાઈ આ કેમ કરવું, શું કરવું. તો તમે એ નેક્સ્ટ યર સુધી, જ્યાં સુધી આપણે બીજી વખત કરીએ ત્યાં સુધી, તમે બી વધારે વધારે એમાં ક્લેરિટી મેળવતા જાઓ કે આ પ્લેટફોર્મ કઈ રીતે રિઝલ્ટ અપલોડ થાય છે, કઈ રીતે નામ એની અંદર, કેમ કે છોકરાના નામના રિઝલ્ટ હોય, પપ્પાના નામ લખાઈ ગયા હતા એવા 50-60 રિઝલ્ટ અમને રિજેક્ટ કરવા પડ્યા હતા. કેમ કે ડબલ ડબલ એન્ટ્રી થઈ જાય, પહેલી એઈ અરે આ તો મિસ્ટેક થઈ ગઈ, પછી બીજી છોકરાના નામની, એટલે આ મેન્યુઅલ વર્ક વધી ગયું. પહેલું ટાઈમ હતું, ઇટ્સ ઓકે, પણ હવે હું એવું ઈચ્છા રાખું છું એઝ એન કમ્યુનિયર SPYM તરફથી કે તમે પણ આને સ્ટડી કરો અને તમારા પરા વિસ્તારમાં આને અપડેટ કરો કે ભાઈ આવી રીતે છે, તમારે આવી રીતે અપલોડ કરવાનું. તમે પોતે જ જો એ કરશો તો તમે સામેવાળાને બહુ ઇઝીલી સમજાવી શકશો કે આ રીતે આમાં આમાં રિઝલ્ટ નાખવાના છે ને આ રીતે આમ નામ નાખવાના છે. તો આ એક જરાક મારું આવાન હતું અહીંયાથી. અને બીજી એક વસ્તુ, મારે અહીંયા બિઝનેસ બિઝનેસ બિઝનેસની વાત થતી હતી, તો હવે મહિલાઓ પણ થોડો ઘણો બિઝનેસ તો કરે જ છે, તો એની માટે મારે ખાલી એટલું કહેવું હતું કે ઘાટકોપર મહિલા મંડળ, હું જ્યારે મંત્રીપદ પર આવી ત્યારે વામાકસ્તુરી કરીને લગભગ બધા ભાઈઓને ખબર હશે કે મહિલા વ્યવસાય કરતી મહિલાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડતું આયોજન છે, વ્યવસાય મેળો કહીએ આપણે, ને ફનફેર નથી, ઇટ્સ અ ટ્રેડ ફેર. તો આ જે ટ્રેડ ફેર છે એ માત્ર પાટીદારવાડીમાં કરીએ છીએ અને લગભગ 70-75 સ્ટોલની ત્યાં આગળ ગોઠવણ થઈ શકે છે. તો એ રીતે અમે મુંબઈ મહિલા મંડળના સહયોગથી અમે ઓલ ઓવર મુંબઈને આવરીને આ આયોજન કરીએ છીએ. પણ હમણાં બેઠા બેઠા જ્યારે આ બધી બિઝનેસની વાત થઈ ત્યારે મને એક જરાક મનમાં એમ થયું કે શ્રી કચ્છી વાગડ ટ્રેડ ફેર, લોહાણા ટ્રેડ ફેર, મતલબ એવી મોટી મોટી સંસ્થાઓ જે આપણા લેવલની છે એ લોકો પોતાના ટ્રેડ ફેર યોજે છે, સોમૈયા ગ્રાઉન્ડમાં હોય છે, પછી આપણે કોરા કેન્દ્રના ગ્રાઉન્ડમાં, મતલબ મોટા મોટા ગ્રાઉન્ડમાં. હા બિલકુલ બિલકુલ. તો એઝ એન મહિલા મંડળ અમારી અમુક ફાઇનાન્શિયલ લિમિટેશન્સ આવી જતી હોય છે, જેથી કરીને અમે આ વસ્તુ બારે નથી લઈ જતા, અને બારે લઈ જઈએ છીએ તો આપણો જે પર્પસ અમારો છે સ્ટોલ ધારકોને એક્સપ્લોઝર મળવાનું અને એના જે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એ લોકોને એટલીસ્ટ એછા પાછા એટલા પૈસા પાછા મળે, નફો ન કરે તો કાંઈ નહીં, ખોટ ન જવી જોઈએ. તો એ માત્ર અમારો પર્પસ પાટીદાર વાડીમાં હોય છે તો જ પૂરો થાય છે. બારે જઈએ છીએ અમે, ખૂબ રિસર્ચ કર્યા, R&D કર્યા, તો એ બધું સરવાળો બેસતો નથી. તો જો એવું કોઈ આયોજન તમે મોટા લેવલ પર, મોટી સંસ્થા છો એટલે કહી શકું કે આપણે આ લેવલ પર જો કરી શકતા હોઈએ કચ્છી પાટીદાર આપણા બેનરની નીચે, તો બિલકુલ એપ્રિશિએટ કરશું. થેન્ક યુ. મહિલાઓનો અવાજ પડે ને આપણે કરવું તો પડે જ, નહીં તો સવારના ટિફિન ન મળે. પણ નારી શક્તિનું ખરેખર યોગદાન છે ને આપણે બધા ભાગ્યશાળી છીએ કે એને વાત કરીને કે અમે ત્રણ જ મહિલા છીએ. પણ કોઈ મહિલાની અગર શક્તિ બોલવાની આટલા બધા ભાઈઓની વચ્ચે થતી હોય ને તો એ પાટીદાર સમાજની આપણી સંસ્કારની મર્યાદા છે કે એને જરા પણ સંકોચ ન થતો. આ ફેક્ટ ઓફ લાઈફ છે, બાકી બધી સમાજોમાં આવું નથી હોતું. યુવક મંડળમાં મહિલાઓને શોધવી પડે છે ને આપણી પાસે એ પ્રતિભાવો દરેકે દરેક ક્ષેત્રમાં છે. હવે ચાલો કાર્યક્રમને આપણે આગળ વધારીએ ને હવે આગામી આ સામાજિક તમારા બધાના મંતવ્યોને અહીંયા આગળ બધાને જોરદાર તાળીઓથી આપણે અહીંયા આગળ પ્રોગ્રામ કરીએ. અને થેન્ક યુ વન્સ અગેન શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ, આ દિશામાં આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આગામીના સંચાલન માટે હું વિનંતી કરીશ આ મુંબઈ યુવક મંડળના મહામંત્રી વિનયભાઈ છાભૈયાને. ધન્યવાદ મનસુખભાઈ. આ આપણી જે યુવક મંડળ મુંબઈ ને બીજું છે આપણું અખિલ ભારતીય, અખિલ ભારતીય યુવા સંઘમાં અહીંયા અત્યાર સુધી આપણે મુંબઈ યુવક મંડળ જ એનું એક અંગ રીતે કામ કરતું હતું.
પણ હવે બંધારણ અને વ્યવસ્થાના ભાગરૂપે હવે આપણે અહીંયા એક એની નવી બીજી ટીમ બનાવી છે, અખિલ ભારતીય યુવા સંઘના મુંબઈ રિજિયનની. તો મુંબઈ રિજિયનની હમણાંની વર્તમાન કારોબારી જે મુંબઈ યુવક મંડળ છે એનામાંથી એક રિજિયનમાં જે જેણે હોદા લીધા છે કે જે સભ્યો ગયા છે, તો એકવાર ખાલી હું જેના નામ લઉં એની જગ્યા પર ઊભા થઈ જાય તો આપણે એને તાળીઓથી વધાવી લઈએ. મુંબઈ રિજિયનના જે પ્રમુખ થયા છે એ અત્યારે વર્તમાન મુંબઈ યુવક મંડળની કારોબારીમાંથી છે, અશોકભાઈ અમૃતિયા, જે આજે સંજોગાવશ હાજર નથી. પછી ત્યાં પીઆરઓની પોસ્ટ છે ભાવેશભાઈ સિંગાણી. પછી ડિવિઝનલ ચેરમેન તરીકે એક અશોકભાઈ સિંગાણીની નિયુક્તિ થઈ છે રિજિયનમાં. પછી ડિવિઝનલ સેક્રેટરી તરીકે વર્ષાબેન પોકારની નિયુક્તિ થઈ છે રિજિયનમાં. અને કારોબારી સભ્યમાં રોહિતભાઈ ધોળુની નિયુક્તિ થઈ છે, તો જે હાજર નથી. અને બીજું આપણે જે સહયોગી મંડળમાંથી પણ જે રિજિયનમાં જેને ભાગ લીધો છે કે જેની નિયુક્તિ થઈ છે એ અહીંયા હાજર જેટલા હોય એકવાર ઊભા થઈ જાય તો બધા આપણે એને ઓળખી લઈને એને અભિવાદન આપી દઈએ. ધન્યવાદ મિત્રો. ને બીજું, મુંબઈ રિજિયનને અહીંયાથી સેન્ટ્રલમાં સભ્યો પણ મોકલવાના હોય કે યુવા અખિલ ભારતીયની યુવા સંઘની સેન્ટ્રલની કારોબારી કહેવાય જે અખિલ ભારતીયની હોય આખી, એનામાંથી આપણા મુંબઈ રિજિયનની સીટો છે તો એમાંથી આપણે અહીંયાથી પણ સભ્યો મોકલ્યા હતા, તો એવા એને સીસીએમ કહેવાય, સેન્ટ્રલ કારોબારી મેમ્બર. તો હું નામ લઉં એ સભ્યો પણ એક એક વાર એની જગ્યા પર ઊભા થાય તો એનું અભિવાદન કરી લઈએ. હસમુખભાઈ રામજીયાણી, જિજ્ઞેશભાઈ ઉકાણી, કલ્પેશભાઈ પોકાર, મનસુખભાઈ વાસાણી, ભરતભાઈ છાબૈયા અને હું પોતે, અને બીજા છે હિતેશભાઈ રામજીયાણી કે જે ત્યાં સેન્ટ્રલમાં તેઓને કાઉન્સિલ ચેરમેન તરીકેની પણ નિયુક્તિ થઈ છે તેમની. તો આ આપણી એમ કહી શકાય કે અખિલ ભારતીયની ટીમ હતી, આટલા હાજર છીએ એનામાંથી. તો હવે આપણે લાંબુ ન ચલાવીએ તો હું ટૂંકમાં કહીશ કે જિજ્ઞેશભાઈ આઈપીપી અત્રે આવો ને હવે આ આપણા પ્રોગ્રામમાં બે શબ્દ. ખૂબ ખૂબ ધન્યવાદ વિનયભાઈ. યાદગાર પલોમાં આજનો દિવસ પણ એક ઉમેરો થઈ ગયો, જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી કે તમારા યાદગાર પળો કયા, એમાંનો આજે એક દિવસ એમાં ઉમેરો થયો. આગળ ઘણું નહીં કહું, ફક્ત આઈપીપી છું એટલે ભૂતકાળની ખાલી વાત કરીશ, વર્તમાનની વાતો પ્રમુખશ્રી કરશે. આજથી પહેલાં એજીએમની અંદર વારંવાર સલાહો સૂચનો સહયોગી યુગમંડળ પરથી આવતા હતા. એક સૂચન ત્યારે પણ બહુ 2-3 એજીએમ પહેલાં આવ્યું હતું આવી જ રીતે કે આપણે સહયોગી મંડળને લઈ જઈ અને એક ગેટ ટુગેધર અથવા એક કાર્યશાળાનું આયોજન કરીએ, અને એની તૈયારી રૂપે મનસુખભાઈએ હમણાં જે વાત કરી કે મહાબળેશ્વરની અંદર આપણે બુકિંગ કર્યું, પણ ત્યારે ફક્ત 2 જ સહયોગી મંડળે પોતાના નામ રજીસ્ટર કરાવ્યા. આપણી 19 સહયોગી મંડળમાંથી 2 જ યુવક મંડળે, અને આપણે ત્યાં ઓલરેડી જે ડિપોઝિટ ભરી હતી ને એ ડિપોઝિટમાં આપણા પૈસા ગયા, એટલે કોના ગયા પૈસા, આપણા જ ગયા ને. હા, એટલે અને આ વખતે ફરી આપણે એક માઇક પર આવીને સૂચન મૂક્યું, અને જેણે સૂચન મૂક્યું ને આજ એ જ યુવક મંડળ અત્યારે હાજર નથી. સમજી ગયા કહેવાનો ભાવાર્થ? કે સૂચન તમારા આવકાર્ય છે, સૂચન પર યુવક મંડળ તમારા સૂચન પર દરેક કાર્યક્રમ કરવા તૈયાર છે, પણ તમારી એટલી ને એટલી ફરજ છે કે એ કાર્યક્રમ છે ને તમારા સૂચન દ્વારા થયેલો જે કાર્યક્રમ હોય ને એમાં તો તમારે ભાગ લેવો જરૂરી છે, પણ સાથે સાથે એ કયા વિસ્તારમાં થાય છે ને એને ધ્યાનમાં નહીં રાખતા. કદાચ મુંબઈ યુવક મંડળે કાર્યક્રમ તમે સુઝાવ આપ્યો પણ તમારા વિસ્તારમાં કદાચ એ શક્ય ન હોય, કારણ કે એને આખા મુંબઈને આવરી લેવું હોય, એટલે એ કોઈક બીજી જગ્યાએ એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તે કાર્યક્રમ કરતા હોય ને ત્યારે તમારી હાજરી એમાં જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખજો. ફક્ત આપણે અહીંયા માઇક પર આવીને કહેશું એનાથી નહીં ચાલે મિત્રો,
કારણ કે આ ભૂતકાળની અંદર આ બધું થઈ ચૂકેલું છે. ફક્ત આપણે માઇક પર આવીને કહી જઈએ છીએ, પણ પછી અમે પણ થોડા લાચાર થઈ જઈએ છીએ કે જ્યારે કાર્યક્રમનું આયોજન કરીએ ને ત્યારે પછી કોઈની હાજરી નથી હોતી ને, ત્યારે એમ થાય છે કે આપણે કરીએ કોના માટે છીએ. મુંબઈ યુવક મંડળ તો પોતાના કાર્યક્રમ માટે સક્ષમ છે જ, પણ સહયોગી યુવક મંડળના કાર્યક્રમ, એના સુઝાવ લઈને જે કાર્યક્રમ કરવાની મજા હોય છે ને, એનો કંઈક અનેરો અવસર જ હોય છે. પ્રફુલ્લભાઈએ કહ્યું કે અમે ત્રણ યુવક મંડળ સાથે મળી ત્યાં કાર્યક્રમ કરીએ, મુંબઈ યુવક મંડળ ત્યાં આવીએ. અમે દર વખતે અમે કીધું છે અને અમે જઈએ બી છીએ, પણ તમે બોલાવો તો ખરા, તમે ભેગા થઈને બોલાવો તો ખરા, અને અમે ના આવીએ તો તમે કહો કે અમે નથી આવતા, પણ ભેગા તો કરો, કંઈ કંઈ બી બહાને ભેગા કરો ને, અડધો દિવસ, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક, જેવી તમારી વ્યવસ્થા ને જેવી મજા આવે એવું કંઈક આયોજન કરો, તો અમે સામેથી આવી બધા આપણે અહીંયાના કાર્યક્રમો સૂચા સજન આપીએ. બીજી એક વાત કે મુંબઈ યુવક મંડળ 365 દિવસમાં તમારી પાસે લગભગ ખાલી 15-20 દિવસ જ માંગે છે. કેટલા? ફક્ત 15-20 દિવસ. આજે આપણે અહીંયા બધા બિઝનેસમેન છીએ, બરાબર ને, અને આજે મેજોરિટી સંખ્યા હાજર છે. આ બે દિવસ આપણે અહીંયા ગાળ્યા, કોને નુકસાન થયું ધંધામાં? મને કહો તો, એક વ્યક્તિ મને એમ કહ્યું કે આ બે દિવસ અહીંયા આવ્યા અને એને કાંઈ બિઝનેસમાં લોસ ગયો હોય? થયો છે કોઈને લોસ? થયો હોય તો કયો, કોઈને થયો હોય તો? હા, ફાયદો થયો ને, ફાયદો થયો ને. આજે નવા નવા ચહેરા, નવા નવા ઉદ્યોગ, નવા નવા બિઝનેસની જાણ થઈ, જે જાણકારી ફક્ત તમારા વિસ્તાર પૂરતી સીમિત હતી, તમારા વિસ્તારના જ લોકોને ખબર હતી કે તમે આ બિઝનેસ કરો છો, પણ આજે આખા મુંબઈને ખબર પડી ગઈ ને. તો ફાયદો કોને થયો? તમને છે ને, ઇન્ડાયરેક્ટલી તમને જ થયો ને. તો એ તો ઉદ્દેશ છે મુંબઈ યુવક મંડળનું. તો તમારી પાસે ફક્ત એક 10-15 દિવસ વર્ષની અંદર માંગે છે કે જે મુંબઈ યુવક મંડળ જ્યાં જ્યાં કાર્યક્રમ કરે ત્યાં ફક્ત તમારે આવીને હાજરી પૂરવાની છે. એમાં એ નહીં જોતા કે આ અમારા ફાયદાનો કાર્યક્રમ છે કે અમારો લાભનો કાર્યક્રમ છે, એ ન જોતા આ કાર્યક્રમ કોનો છે તો કે આપણો સમજીને જે દિવસે તમે વિચારમાં લેશો ને, તે દિવસે ઓટોમેટિકલી આપણે બધા સાથે થઈ જશું અને અમારા જેવા વડીલો છે ને ત્યારે પછી બહારે નીકળી જશે ત્યાંથી, પણ ત્યાં સુધી તો નહીં છોડીએ કહી દઈએ છીએ. હા, જો તમે એમ કહેતા હો તમારી, કારણ કે હવે આ સક્ષમતા અમને લાગે છે કે હવે મુંબઈ યુવક મંડળ એ આગળ પ્રગતિના પંથે જાય છે, અને આજની જે સંખ્યા એ આપને એ વર્તન બતાવી રહી છે. તો હું એટલી વિનંતી કરીશ કે જેવી આજે આપણે સાથે મળીને આજે બે દિવસની ચર્ચા કરી, ચર્ચા વિચારણા કરી, ભેગા થયા, મોજ મસ્તી કરી, એવી ને એવી જ્યારે આગળના આગામી કાર્યક્રમો થાય એવી ને એવી તમે સાથ સહકાર આપજો. યુવક મંડળના એજીઓમાં કે બીજા કાર્યક્રમોમાં તમારા વિસ્તારમાં, તમારા આજુબાજુના વિસ્તારમાં કદાચ કોઈ કાર્યક્રમ થતો હોય તો ત્યાં પહેલાં ખાસ ત્યાં હાજરી આપજો. અમારી વિનંતી છે કે તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ બી સહયોગી મંડળ કાર્ય કરતું હોય ને, કોઈ બી કાર્યક્રમ કરતો હોય ને, એમાં હાજરી જરૂરથી આપજો. તો ઓટોમેટિકલી તમારું મોટિવેશનલ તમારું વધી જશે અને તમારે નવી નવી ઉર્જા, નવા કાર્યક્રમ કરવાની તમને સફળતા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વેનો. ધન્યવાદ જિજ્ઞેશભાઈ. હવે આપણે પૂરું કરવા તરફ જઈએ. હવે થોડોક સમયનો અભાવ છે. એક યુવક મંડળ મુંબઈ આપ સર્વે માટે એક યાદગીરી રૂપે એક મોમેન્ટો લાવ્યું છે, તો ખાલી બધાને હું એટલું કહી દઈશ કે ખાલી અહીંયાથી જતા પહેલાં એકવાર આગળ આવીને અત્રેથી લઈ જજો. હવે આપણે એને આપવામાં કોઈ ફોર્માલિટી નથી કરતા, કેમકે હવે આપણે રિલેશન એવા થઈ ગયા છે કે આ ફોર્માલિટીની હવે જરૂર લાગતી નથી. કદાચ હજી એ લાગતી હોય તો આપણે હજી એ કરીએ, 15-20 મિનિટ લાગશે, નથી જરૂર. તો હવે અંતમાં હું પ્રમુખશ્રીને કહીશ કે બે શબ્દો કે અને પછી આપણે જમવા જઈએ. હા બે, સૌ પ્રથમ તો આપ સર્વે મિત્રોનો, સહયોગી મંડળનો ખૂબ ખૂબ આભાર કે તમે પોતાનો સમય કાઢી અને અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા. તમારા બધા તરફથી ઘણા સૂચન આવ્યા જે હંમેશા મુંબઈ યુવક મંડળ આવકારતું રહ્યું છે અને એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે હંમેશા તત્પર રહ્યું છે. વધારે કાંઈ નહીં કહું. મનસુખભાઈ પોતાના વક્તવ્યમાં કહેતા ગયા, જવાબ દેતા ગયા, જિજ્ઞેશભાઈએ કહી દીધું, વધારે કાંઈ ન કહેતા. તમારા જે સુઝાવ છે ને એમાં તમે અંતરાત્માથી એમ કહેજો કે આ સુઝાવ અમે આપ્યો છે ને તો અમે એની સાથે છીએ.
એટલે અમે જ્યારે એ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ ને ત્યારે તમારો તો વિશેષ સાથ સહકાર અને સહયોગ એ સહયોગી મંડળનો રહેવો જોઈએ, એ તમારું કર્તવ્ય છે. પરિવર્તન, હર્ષદભાઈએ કીધું, પરિવર્તન હંમેશા સંસારનો નિયમ છે. અને આપણે આ યુવક મંડળ મુંબઈ છે ને 50 વર્ષ ઉજવ્યા ત્યારે એના પ્રમુખ સ્થાપક જે હતા, મહામંત્રી હતા સ્થાપક, કે સ્થાપક હોદ્દેદારો હતા, સભ્યો હતા, અમે લોકો એને મળવા જતા હતા. કેવા સંજોગોમાં આ મુંબઈ યુવક મંડળ બન્યું છે ને, ઘણી વખત દુઃખ થાય અને પછી સુખની લાગણી અનુભવીએ કે આજે આ વટવૃક્ષ 51 વર્ષે આટલું મોટું ફળીફૂત થયું છે એમ. ત્યારના સંજોગોને સાંભળીએ ને તો આજે આપણને તો છે ને આ બધી સીટ તૈયાર મળી છે, તૈયાર. પરિવર્તનમાં જે કીધું ને એ એક બાપા સાથે કેમ આપણો, કાલે ઘણાએ વક્તવ્યમાં કીધું કે અમને અમારા બાપા પાસેથી હિસાબ લેવો પડતો ને તોય અમે કીધું કે અમે વ્યાજ આપી દેશું. ભલે આ નવું જનરેશન છે આપણું, પણ વડીલો હંમેશા વડીલોને ઠેકાણે હોય, આપણે એને માન મર્યાદા આપવી જ જોઈએ. આવી તૈયાર સીટ આપણને મળી છે એના માટે અમે જૂના જે પણ કર્ણધારો છે ને એના ખૂબ ખૂબ આભારી છીએ. આ યુવક મંડળ મુંબઈ તમારા બધાના સહયોગથી બનેલું છે, તમે બધા એના મણકા છો, ત્યારે આખી આ માળા બને છે. એના વગર આ આખી માળા બનવી શક્ય નથી. મેડિકલ ક્ષેત્ર માટે કરીને, બિઝનેસ માટે કરીને ઘણા બધા સુઝાવ આવ્યા, એ બધી હું ડિટેલમાં નથી જતો, બધી સમિતિઓએ નોંધ કરી છે અને બનતી કોશિશથી અમે એના ઉપર કોઈ ને કોઈ કાર્યક્રમ લઈ આવવાનો પ્રયત્ન કરશું. ક્યાંક વાત આવી આ બેનરની મર્યાદાની, તો આ બેનરની મર્યાદા છે ને આપણે કાર્યકર્તાઓ છીએ, આપણે જ સાચવવાની છે. આ બેનરના નામથી આપણા પરિવારજનો, જ્ઞાતિના આપણા છોકરા છોકરીઓને આપણી સાથે મોકલે છે. હું અત્યારે બી કહું છું, આપણે જે કાંઈ પણ વાવીએ છીએ ને એનું જ ફળ મળે છે. આપણે પોતે શું શીખાડીએ છીએ, શું કેવું સિંચન કરીએ છીએ ને એવું આપણને પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુઓમાં પહેલા આપણે આપણા ઘર તરફ જોઈએ, સુધારો કરવાની જે જરૂર લાગે એ જરૂરથી કરવી જોઈએ. હું વધારે ડિટેલમાં નથી જતો, આપણે બધા સમજદાર છીએ. આજે આપણે બધા કોઈક ને કોઈક એરિયાનું પ્રતિનિધિત્વ કરતા અહીંયા પહોંચ્યા છીએ, એટલે તમે તમારા એરિયાના નેતાઓ જ કહેવાય આમ જોવા જઈએ તો. એટલે આમાં ડિટેલમાં ન જતા, આપણે સમજશું તો જગ આપોઆપ સમજશે. રહી વાત છોકરાઓની, તો ઘણી વખત લાગે અને દુઃખ થાય કે આપણે છોકરાઓ માટે આટલું કરીએ છીએ પણ છોકરાઓને એની કદર નથી. પણ આપણે છતાં પણ એ ન વિચારતા આપણે આ યુવક મંડળ માટે કામ કરીએ છીએ. છોકરાઓને આપણે આપણા વિસ્તારમાંથી મોકલીએ છીએ ને ત્યારે મોકલતા પહેલા મોકલનારા આપણે જ છીએ. અમે જે કાંઈ પણ મેસેજ આપીએ સહયોગી મંડળમાં મોકલીએ છીએ, સહયોગી મંડળ પોતાના વિસ્તારમાં મોકલે છે. જ્યારે એ પોતાના વિસ્તારમાંથી આ કાર્યક્રમ માટે, મુંબઈ યુવક મંડળના કોઈ પણ કાર્યક્રમ માટે પોતાના સભ્યોને મોકલે છે ને, ત્યારે એ લોકો પોતે આ બેનરની એક મર્યાદા સમજાવી અને છોકરાઓને અહીંયા મોકલે. તમારું કામ એમાં પૂરું થાય છે. હું નથી કહેતો જનરેશન કેવું છે, આગળ શું થશે, તમે સમજાવીને મોકલ્યા પછી પણ અહીંયા કદાચ આગળ પાછળ થાય, પણ આમાં આપણે આપણું કર્તવ્ય નિભાવવાની વાત છે. આપણે આપણી જવાબદારી બખૂબી પૂરી કરવી જોઈએ. બીજી વસ્તુ છે, આપણે કાર્યકર્તાઓ છીએ ને અહીંયા, તો કાર્યકર્તા ઉપર થોડુંક આપણે ધ્યાન જઈએ એઝ અ કાર્યકર્તા. તો આ યુવક મંડળમાં કામ કરીએ અથવા તો કોઈ બી સામાજિક ક્ષેત્રે કામ કરીએ ને, તો જસ કરતાં અપજસ હંમેશા વધારે મળતો હોય છે. એ ધ્યાનમાં રાખીને જ આપણે આ ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ. ઘણી વખત સંબંધો આપણા જે હોય ને એ બગડવાના શરૂઆત થાય. ક્યાંક આને કીધું 120 નામ આવ્યા હતા ભાઈએ કીધું ને થઈ ગયા 225. હવે 225 નામ થાય એટલે ફોન કરે, કોને કરે? એ લોકો કને કરીને થાકે એટલે પ્રમુખને કરે, મંત્રીને કરે, ઉપપ્રમુખને કરે. પછી આપણે કહીએ સમિતિએ કહી દીધું એટલે વાસ્તુ થઈ પૂરી, એમાં નામ વધારે નહીં થાય. તો આજે એ લોકો કહે છે કે પ્રમુખ કે તો કેમ નામ એડ ન થાય, એટલે તમે જાણી કરીને નામ એડ નથી કરતા. અને એવા ફોન કોના હોય? તો આપણા સગાવાલાના હોય. એટલે આવા સંબંધો ક્યાંક બગડતાય હોય, પણ આ બધી વસ્તુને આપણે નેગેટિવ ઇફેક્ટમાં ધ્યાન ન રાખીએ અને પોઝિટિવિટી તરફ હંમેશા આગળ વધીએ અને કાર્યકર્તા બનીએ.
હોદ્દેદારો છે ને હંમેશા બહુ ઓછા હોય, કાર્યકર્તાઓ ઘણા હોય, પણ હોદ્દેદારો કાર્યકર્તાઓની કાર્યથી જ ડીપી ઉઠે છે, એટલે સૌથી વધારે મહત્ત્વ છે ને કાર્યકર્તાઓનું છે. કાલે આપણે નીચે હતા, ઘણા છોકરાઓ કદાચ મારાથી નાના હોય, પણ એ આપણા સંસ્કાર છે એ વસ્તુને ધ્યાનમાં રાખવી કે ક્યાંક આપણે કોઈક બેગ ઉપાડીને આગળ જતા ને તો આપણાથી નાની ઉંમરનો એક ભાઈ બાજુમાંથી જતો હશે, એ ઓળખતો નથી આપણને, પણ એ કહે છે કે આ મોટા છે ને તો હું એની બેગ લઈ લઉં. તો એ કાર્યકર્તાની પોતાની સમજણમાં ને ફરજમાં આવે છે. તો આપણે કાર્યકર્તા બનીએ. કોઈક મુંબઈ યુવક મંડળની અમારી સમિતિમાં નથી, પણ નીચેથી ક્યાંક આપણને આ સાત્વિકભાઈ ને આ નિતેશભાઈ બીજા કોઈ એક બે જણા આપણે આ માઇકને બધું લઈ આવતા હતા, તો બે જણા એની સાથે આપોઆપ જોડાઈ ગયા. આ કંઈ મુંબઈ યુવક મંડળની જે કારોબારીમાં હોય એનું જ આ કામ નથી. આજે કાલે આપણે એક કૌટુંબિક ભાવનાથી મળ્યા, આપણે બધા કાર્યકર્તા છીએ, અને આ કાર્યક્રમ મુંબઈ યુવક મંડળ મુંબઈનો છે, આપણા બધાનો છે. એટલે કાર્યકર્તા તરીકેની આપણી ફરજ જે હોય ને એને ધ્યાનમાં રાખીએ. બાકી જસ અબજસ જે કાંઈ પણ મળશે એ બધા વચ્ચે છે. બીજું, તમારા આમંત્રણ અથવા તો તમારી એક શું કહેવાય સુઝાવને માન આપીને આપણે આ મિટિંગ ગોઠવી. ભાઈએ કીધું, એક સુઝાવ આપ્યો કે 1000-1500 રૂપિયા આપણા માટે મોટી વાત નથી, પણ આવા કાર્યક્રમો કરો. જરૂરથી આપણે આવા કાર્યક્રમો કરશું, પણ એમાં આપણી હાજરી પૂરી હોવી જોઈએ એવી અપેક્ષા અમે પણ તમારી પાસે રાખીએ છીએ. આવા કાર્યક્રમો આગળ ભવિષ્યમાં કદાચ આપણને બધાને લાગશે તો ભાઈનો સુઝાવ બરાબર છે, વગર સબસિડાઇઝ ધોરણે આપણે સ્વખર્ચે આવા પ્રોગ્રામોમાં આવશું, અને એટલી આપણી બધાની ફરજ છે કે મુંબઈ યુવક મંડળ અથવા તો પરાના યુવક મંડળના કાર્યકર્તા તરીકે આપણે આ કાર્યક્રમમાં જોડાઈએ. બીજું, મેટ્રિમોનિયલ ભવિષ્યને જે કામ કહીએ એમાં અવયવદાન માટે કરીને તો ભાઈએ કહી દીધું કે જે આપણે ગત શરદ પૂનમમાં કરવાના હતા, અને હવે જે કોઈ પણ ભૂતકાળમાં આવું યોગદાન આપેલું હોય તો કોન્ટેક્ટ કરે આપણા અશોકભાઈનો. એવી જ રીતે મેટ્રિમોનિયલ જે અત્યારે વ્યવસ્થા કહીએ, સમસ્યા ન કહીએ, એના ભાગરૂપે ટૂંકમાં એક કાર્યક્રમ મુંબઈ યુવક મંડળ આપની સમક્ષ મૂકશે, એની આપને આગોતરી જાણકારી કરવામાં આવશે, અને આપ સૌ કોઈનો એમાં સહયોગ રહે, સહયોગી મંડળ તરીકે બી એવી હું અપેક્ષા રાખું છું. અને કાલે કીધું હતું, આજે ફરી કરીશ કે આપણે અહીંયા પૈસા તો ઘણા બધા કમાણા જ એવું મને લાગ્યું, પણ આપણે પૈસા કમાવા નહોતા આવ્યા. નવા કોન્ટેક્ટ મળ્યા, બિઝનેસ આપણો વધ્યો, આપણે અહીંયા પૈસા કમાવા નહોતા આવ્યા, સંબંધ કમાવા આવ્યા છીએ, અને સંબંધ કમાઈને જઈ રહ્યા છીએ એવું મને લાગે છે. શું લાગે છે આપને? પૈસા એ આજના કમાયેલા હોય ને ગમે એટલા સાચવીએ તો એમાંથી થોડા થોડા વપરાતા જાય, પણ આ એક સંબંધ એવી ચીજ છે ને કે જે આપણે કાલે કમાયા ભવિષ્યમાં કમાશું એ ક્યારેય વપરાશે નહીં, અને એ સંબંધો થકી નવા સંબંધો જોડાતા જશે, બનતા જશે, અને આપણો વ્યાપ વધતો જશે. આ જ અપેક્ષા સાથે ધન્યવાદ, અને આવા કાર્યક્રમોમાં હર હંમેશ અમને સાથ સહકાર આપતા રહેશો એવી અપેક્ષા છે. અને બીજું કે એક રિક્વેસ્ટ આપના તરફથી બી બધા તરફથી આવી હતી કે અમારા વિસ્તારને પ્રતિનિધિત્વ મળે, તો એના ઉપર પણ વિચારણા ચાલુ છે. દરેક વિસ્તારની કોઈ ફિક્સ સીટ નથી, તો હવે શું કરવું, સંખ્યાના ધોરણે કરવું, કાર્યકર્તાના ધોરણે કરવું, તો એના ઉપર હવે અમારું કામ ચાલુ છે, અને આપણી જે સંસ્થા છે એ રજીસ્ટર કરવાનું બી આપણે નક્કી કર્યું છે, તો એના તરફથી અમે આગળ વધી રહ્યા છીએ. તો લગભગ આગામી અમુક સમયમાં જ બધા વિસ્તારોને આવરી લઈ અને કોઈને કાંઈક અણગમતું ન થાય એ બાબતને ધ્યાન રાખી અને સીટોની વહેંચણી કરશું અને રજીસ્ટર કરશું. ધન્યવાદ. તો હવે અંતમાં છેલ્લી વાર આપણે આપણા માટે જ તાળીઓ પાડી લઈએ. હવે પાછું કાલની જેમ નીચેનું બધું મેદાન ખુલ્લું છે આપણા માટે, હવે પણ પહેલું કામ જમવાનું કરીએ. અને અહીંયાથી સાંજે આપણે 5 વાગે હાઈ ટી, એટલે હવે ગુજરાતીમાં આપણે નાસ્તો જ કરવો હોય, મિસલ ખાઈને જ જવું હોય, ઓલાને જે નામ દેવું હોય, એટલે 5 વાગે મિસલ ખાઈને પછી આપણે અહીંયાથી છૂટા પડશું.
તો હવે રાષ્ટ્રગીત ગાઈ ને જમવા આલી. જન ગન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે, ગાય તવ જય ગાથા, જન ગન મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી, વંદે વંદે વંદે, બોલ શ્રી ઉમિયા માત કી. પાટીદાર યુવક મંડળ મુંબઈ આયોજિત પ્રેરણા 2018 સહયોગીઓના સથવારે આ કાર્યક્રમ શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈએ સર્વે સહયોગીના સંગાથે રાખેલ હતો, જે જસન ફાર્મ પનવેલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્ય હેતુ આ કાર્યક્રમનો એવો હતો કે આપણે જે કાર્યકર્તાઓ છીએ તો એ કાર્યકર્તાઓને પોતાનું કર્તવ્ય શું છે એની જરૂરથી જાણ હોવી જોઈએ. આપણે સહયોગી મંડળના લીડર છીએ, દરેક સહયોગી મંડળના નેતૃત્વ કરતા પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા. 2 દિવસમાં આ કાર્યક્રમમાં અમે એકબીજાના સંગાથે સુંદર વિચારોની આપ લે કરી અને સમાજ માટે ઉપયોગી જે કાંઈ પણ મુંબઈ યુવક મંડળ તરફથી એમને જોઈએ છે તે આપવાની જરૂરથી કોશિશ કરીશું તેવી બાંયધરી આપી છે. આ સાથે સાથે આપણે જે કાર્યકર્તાઓ છીએ ને એને પોતાનું કર્તવ્ય શું છે તે સમજવાની જરૂર છે. કાર્યકર્તા તરીકે આપણે એક નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી આવીએ છીએ અને હોદ્દેદાર બની અને આપણી જે પણ સંસ્થાઓ છે તેનું નેતૃત્વ કરીએ છીએ. આપણે એ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે કાર્યકર્તા હતા એ કાર્ય કરી કરીને ખૂબ ઉપરના લેવલ સુધી પહોંચ્યા છીએ, તો આજે પણ એવા જ કાર્યકર્તાઓ કોઈ નીચે છે તો તેના હિસાબે જ આપણે આ ઉપરના લેવલ સુધી હોદ્દેદાર તરીકેની ફરજ નિભાવી શકીએ છીએ. મુખ્ય હેતુ સહયોગીઓને સાથે રાખવાનો હતો, તેમજ દરેક સહયોગીઓનો એકબીજા વચ્ચેનો પરસ્પરનો સંબંધ વધે તેમજ કેળવાય, આ જ અમારો મુખ્ય ઉદ્દેશ હતો. પ્રેરણા 2018 જે કરેલ છે આવા જ કાર્યક્રમોની દરેક સહયોગી મંડળ વતી કે તમે આવા કાર્યક્રમો હર હંમેશ કરતા રહો, જેનાથી આપણું એક બોન્ડિંગ વધે છે. મુંબઈ યુવક મંડળ જે 50 વર્ષ જૂની સંસ્થા છે, આજે આ મોટું વટવૃક્ષ બન્યું છે તે આ દરેક સહયોગી મંડળના સથવારે જ બન્યું છે અને કપરા સંજોગો હોવા છતાં આ સંસ્થાએ આજ અહીં સુધી પહોંચી છે. માટે આપણે સર્વે મુંબઈમાં વસતી સહયોગી મંડળના તેમજ જ્ઞાતિજનોની આ એક ફરજમાં આવે છે કે આ વટવૃક્ષને હજી મોટામાં મોટું બનાવીએ, વધુ ખીલવીએ અને શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ એવા જ્ઞાતિજનોને ઉપયોગી કામ કરે કે જે વિશ્વભરમાં વસતા દરેક જ્ઞાતિજનો તેની નોંધ લે અને આપણા જ્ઞાતિજનો તેનો લાભ લઈ શકે. આ જે 2 દિવસના કાર્યક્રમોમાં અમે દરેક સહયોગી મંડળના કાર્યકર્તાઓ એકબીજાની સાથે નજીક આવ્યા, હળ્યા મળ્યા અને દરેક વિચારોની આપલે સર્વે સમક્ષ થઈ, તેમજ દરેકના મનની જે વાતો હતી તે દરેક જણે આવી અને પ્રદર્શિત કરી, તેથી પર્સનલ લેવલે પણ અમે તે દરેક કાર્યકર્તાઓને ઓળખી શક્યા. આ જ એક મુખ્ય ઉદ્દેશ્ય હતો અને જે અમારો આ કાર્યક્રમથી સર થયો છે. તેવી જ રીતે જે બિઝનેસ લેવલે પણ આપણે કયા બિઝનેસ સાથે જોડાયેલા છીએ એ પણ દરેક લોકોને વિવિધ બિઝનેસની જાણ થઈ અને આપણે એમ નક્કી કર્યું, જે આપણું મોરલી નક્કી કરવું જ જોઈએ કે આપણે આપણા ભાઈઓને જ કામ આવીએ. જે કોઈ પણ ભાઈ આ બિઝનેસમાં છે, આ ફિલ્ડમાં છે, આપણે તેની સાથે જોડાઈએ. આનાથી આપણો અંદરનો બિઝનેસ પણ વધશે અને સંબંધ પણ વધશે.
સાથે સાથે આ બે દિવસમાં આપણે આ બિઝનેસની વિચારોની આપ લે કરી, બિઝનેસની આપ લે કરવાથી પૈસા કમાયા, પણ પૈસાથી વધારે આપણે સૌ કોઈ સંબંધ કમાયા છીએ. અને પૈસા તો ક્યારેક ને ક્યારેક વાપરવાથી ખૂટતા હોય, પણ આ સંબંધ છે ને જેટલા આપણે જોડીએ ને એટલા વધતા જ જાય છે. ફરીથી આ બે દિવસમાં સર્વે મિત્રો, સર્વે ભાઈઓ સંબંધ કમાયા એ ખૂબ મહત્વનું છે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ વતી પાટીદાર દર્શનના સર્વે શ્રોતાગણોનું અહીંથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ જશ્ન ફાર્મ પનવેલ ગત વર્ષોથી અમારા સહયોગી મંડળની એક હર એજીએમમાં એક ઈચ્છા આવતી કે સહયોગી મંડળ સાથે મુંબઈ યુવક મંડળની એક બોન્ડિંગ વધે એના ખાતર એક પિકનિક કે એક મેળાવડો કયો એવું આયોજન કરવાની ડિમાન્ડ આવતી. તો આ વર્ષે અહીંયા પનવેલમાં જશ્ન ફાર્મ ખાતે એ પ્રયાસને અમે સાર્થક કરવા રૂપે અને સહયોગી મંડળની ઈચ્છા પૂર્ણ કરવાના રૂપે અમે અહીંયા બે દિવસ 5 અને 6 સપ્ટેમ્બર 2018ના અમે અહીંયા બધા ભેગા થયા છીએ, જેમાં અમારા 19 સહયોગી મંડળના પ્રમુખ અને મંત્રી અને અમારી શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈની લગભગ સંપૂર્ણ કારોબારી એમ થઈને અમે 60 થી 65 જણાનો બે દિવસનો અહીંયા મેળાવડો કર્યો હતો, જેમાં અમે ખાલી બધા જે સામાજિક રીતે જેઓ હોદા ભોગવે અને જે એને હોદાની રૂએ જવાબદારીઓ કરે છે અને જે એ લોકોને સમાજવાળીની અંદર કે બીજા સોશિયલ પ્રોગ્રામોમાં એ લોકોને જે છોકરાઓને જેવું વર્તન કરવા નથી મળતું ને એ વર્તન કરવાનો મોકો જે અહીંયા સહયોગી મંડળના પ્રમુખ મંત્રીઓને અમને લોકોને મળ્યો છે ને, એટલે એ વસ્તુમાં અહીંયા દરેકને એટલો આનંદ અને ઉત્સાહ અને ખૂબ જ મજા આવી છે. અહીંયા આ ચોમાસાની સિઝનમાં રીમઝીમ વરસાદમાં આ કુદરતી સાનિધ્યમાં તો અહીંયા જે આ બધા સ્વિમિંગનો આનંદ લીધો, વોલીબોલ રમ્યા, ક્રિકેટ રમ્યા, મન કી બાત જેવા એક પ્રોગ્રામનું રાતના અમે આયોજન કર્યું હતું જેમાં દરેક જણે પોતપોતાના મનની વાતો કરી અને આ બધામાં વચ્ચે 2 કલાક અમે બધા પાછા પોતપોતાના એક કહીએ ને કે ઓરિજિનલ હોદા ઉપર આવી ગયા હતા અમે લોકો, કે 2 કલાક અમે એક સોશિયલ ગેધરિંગ બી કર્યું કે જેમાં હવે આપણે જે જે સંસ્થાઓથી બધા અમે આવ્યા છીએ અને આપસમાં આ બધી સંસ્થાઓને હવે કેમ કરશું, એનું ભવિષ્યમાં કેવી રીતે આગળ વધારશું એ બધા ઉપર અમે ચર્ચા વિચારણાઓ કરી અને અંતમાં બપોરે બધા જમી અને આરામ કરીને હવે અહીંયાથી નીકળવાનો સમય થાય છે. તો આ 2 દિવસનો મેળાવડાનો અંત આવ્યા જઈ રહ્યો છે. ધન્યવાદ. તમને કઈ ગાવી કઈ તો અરે આ 2 કલર કેમ અલગ અલગ થઈ ગયા, કાળી નથી લેવી.